નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપનો આજના વિડીયોમાં આજે આપણે વન ઔષધિ વિશે અભ્યાસ કરીશું આ અતિ મહત્ત્વની બુક છે અને આપને ખ્યાલ જ હશે કે પાંચથી છ પ્રશ્નો વિતેલ જે બે હજાર સોળ તેમજ બે હજાર બાવીસમાં પરીક્ષા પૂછાય એમાં આમાંથી જ આવેલ હતા તો એ બાબતે તો આપણે ધ્યાન આપવું જ જોઈએ કે કઈ કઈ બુકો મહત્ત્વની છે તો વનને જીવ પ્રશ્ન મન ત્યારબાદ વનઔષધિ ઘણી જ મહત્વની બે પુસ્તકો છે અને પીડીએફ આપણા ટેલિગ્રામ ચેનલમાં મળી જશે તો વધુ સમય ન લેતા શરૂ કરીએ આજનો આ વિડીયો આપણે ટોટલ એકસો પાંચ જેટલી ઔષધિઓ છે તેનો અભ્યાસ કરવાનો છે જે અહીંયા ઇન્ડેક્સમાં આપેલ છે આપ જોઈ શકો છો દરેક વિડીયોમાં આપણે દસ વનઔષધિઓનો અભ્યાસ કરીશું એટલે લગભગ દસેક જેટલા વિડીયો બનશે મારો પૂરો એવો પ્રયત્ન રહેશે કે આપને વિડીયોમાં જ બધું ખ્યાલ આવી જાય અને મોડે પણ રહી જાય જેથી આપ રિવિઝન કરતી વખતે એમાં આપણને એવું ના લાગે કે નવાપણું જેવું તો શરૂ કરીએ આજનો વિડીયો તો આપણી પ્રથમ વનસ્પતિ છે અધેડો હવે અહીંયા બે નામ આપેલ છે એક હિન્દીમાં તો એને કહેવાય જીરા અધેડાને હિન્દીમાં જીરા કહેવાય હિન્દીમાં આપ યાદ રાખો ના રાખો એટલું બધું કંઈ મહત્ત્વનું છે નહીં હિન્દીમાં કારણ કે એવું પૂછાયે નહીં કે હિન્દીમાં શું કહેવાય પરંતુ આ વૈજ્ઞાનિક નામ અતિ મહત્ત્વનું છે તો વૈજ્ઞાનિક નામ છે એચરેન્થસ એસ્પેરા તો એચિરેન્થસ એસ્પેરા એ અધેડાનું વૈજ્ઞાનિક નામ છે હવે અધેડા વિશે અભ્યાસ કરીએ તો નાનો વર્ષાયું છોડ છે સર્વત્ર થાય છે એટલે બધે જ ઊંઘી નીકળે છે ફળ સીધા ડાળી ઉપર થાય છે અનેક પ્રકારની જમીનમાં અનેક ડાળીઓ યુક્ત પાણી પ્રાપ્ય હોય તો બે થી વર્ષ ત્રણ વર્ષ જીવે છે તો અહીંયાથી બે બાબત મહત્ત્વની છે નાનો એક વરસાયું છોડ છે ત્યારબાદ ફળ સીધા ડાળી ઉપર થાય છે આગળના બે થી ત્રણ વર્ષ જીવી આ કંઈ મહત્ત્વનું એટલું છે નહીં તેમ છતાંય આપણે અહીંયા આવરી જ છે તો અભ્યાસ કરવો એ આપણી પૂર્વશરત ગણી શકીએ તો હવે જોઈએ આગળ આગળના જે મુદ્દાઓ છે તે ઘણા જ મહત્વના છે તો આપણે એ ખાસ એ તરફ ધ્યાન આપીશું તો પહેલો છે આધેડાના મૂળ હાથમાં પકડી રાખવાથી કે કમરી બાંધવાથી પ્રસવ પીડા બહુ ઓછી થાય છે તો આ પહેલો મુદ્દો કે અધેડાના મૂળ હાથમાં પકડી રાખવાથી કે કમરે બાંધવાથી પ્રસવ પીડા ઓછી થાય છે ત્યારબાદ બીજો મહત્ત્વનો મુદ્દો કે મૂળનું દાંતણ કરવાથી પેઢા મજબૂત બને છે મૂળનું દાંતણ કરવાથી પેડા મજબૂત બને છે તો પ્રશ્ન બની શકે કે કોના મૂળનું દાંતણ કરવાથી પેઢા મજબૂત બને છે તો અધેડાનું ત્યારબાદ કોના મૂળ હાથમાં પકડી રાખવાથી કે કમરે બાંધવાથી પ્રસવ પીડા ઓછી થાય છે તો અધેડાના ત્યારબાદ આગળનો મુદ્દો જોઈએ કે બીજને દૂધમાં ખીર તરીકે પીવાથી અઠવાડિયા સુધી ભૂખ લાગતી નથી તો આ ત્રીજો મુદ્દો આપણો આજનો મહત્ત્વનો કે કઈ વનસ્પતિના બીજને દૂધમાં ખીર તરીકે પીવાથી અઠવાડિયા સુધી ભૂખ લાગતી નથી તો અધેડો ત્યારબાદ ચોથો મહત્ત્વનો મુદ્દો જોઈએ તો એમાં છે મગજના અનેક રોગો ઉપર આ ખીર ઔષધિ તરીકે વપરાય છે કપ અને મેદસ્વીતામાં તેમજ ઝેરી જંતુના વીંછીધમાં તે વપરાય છે તો આ આપણો ચોથો મુદ્દો તો અહીંથી ઘણા જ મહત્ત્વના એવા છ મુદ્દા આપણી પાસે ટોટલ છે ચાર તો એના ઉપયોગ નહીં લગતા અને બે ઉપરના આપણે જોયા તે તો એકવાર ફરીથી રિવાઇઝ કરી દઉં કે પહેલો આપણો મુદ્દો છે કે નાનો વરસાયો છોટ છે સર્વત્ર થાય છે ફળ સીધા ડાળી ઉપર થાય છે તો આ બે મુદ્દા હતા આપણા બધી જ પ્રકારની જમીનમાં થાય છે એ તો સામાન્ય બાબત હતી પછી પહેલો મુદ્દો હતો ઉપયોગનો તો અધેડાના મૂળ હાથમાં પકડી રાખવાથી કે કમરી બાંધવાથી પ્રસવ પીડા ઓછી થાય છે ત્યારબાદ બીજો મુદ્દો હતો મૂળનું દાતણ કરવાથી પીડા મજબૂત થાય છે ત્રીજો મુદ્દો હતો કે બીજને દૂધમાં ખીર તરીકે પીવાથી અઠવાડિયા સુધી ભૂખ લાગતી નથી અને ચોથો મુદ્દો મગજ અને રોગો ઉપર ખીર ઔષધિ તરીકે વપરાય છે તેમજ કપ અને મેદસ્વીતામાં તેમજ ઝેરી જંતુના વિચ્છીદંશમાં વપરાય છે વૈજ્ઞાનિક નામ જોઈએ તો એચરેન તસ એસ્પેરા તો આ પ્રથમ વનસ્પતિ હતી ફરીથી એકવાર રિવાઈઝ કરી દઉં નાનું વરસાયું છોડ સીધા ડાળી ઉપર ફળ લાગે છે મૂળ હાથમાં કે કમરે બાંધવાથી પ્રસવ પીડા ઓછી થાય છે મૂળનું દાતણ કરવાથી પીડા મજબૂત બને છે બીજને દૂધ ખીર તરીકે ખાવાથી એટલે બીજના દૂધમાં ખીર બનાવીને ખાવાથી અઠવાડિયા સુધી ભૂખ લાગતી નથી તેમજ કપ અને મેદસ્વીતામાં તેમજ ઝેરી જંતુના વિચ્છિદંશમાં વપરાય છે તો આપણો પહેલી વનસ્પતિ અહીંયા પૂર્ણ થાય છે થોડીક વિડીયો લંબાઈ વધી જશે કારણ કે આપણે આ ઘણા જ મહત્ત્વના મુદ્દાઓ છે અને આમાંથી સો ટકા ગેરંટી છે કે પાંચથી છ પ્રશ્નો પૂછાવાના જ છે તો આપણે કેમ થોડોક સમય લઈએ છીએ તો આનું કારણ આ છે કે આપણે અહીંયા જ યાદ રહી જાય ત્યારબાદ આગળ જોઈએ બીજી વનસ્પતિ છે અર્જુન અર્જુન જેને બીજી રીતે આપણે કહીએ તો સાદર પણ કહેવામાં આવે છે તો વૈજ્ઞાનિક નામ પહેલાં મહત્વનું બને રહે તે જોઈએ તો ટર્મિનાલિયા અર્જુન એનો સાયન્ટિફિક નેમ છે હિન્દીમાં તેને કોહો કહે છે જે આપણા માટે એટલું બધું મહત્ત્વનું છે નહીં તો અહીંયાથી પ્રશ્ન બની શકે કે સાદડનું વૈજ્ઞાનિક નામ શું છે તો ટર્મિનાલિયા અર્જુન આપણને એવું તો પૂછે કે અર્જુનનું સાયન્ટિફિક નામ ટર્મિનાલિયા અર્જુન આપણને યાદ રહી જાય પણ સાદડ પૂછે તો આપણે અંટવાઈ જઈએ તો શરૂ કરીએ આગળની બાબતો તો આ એક ભેજવાળા પાનખર થર્ડ સફેદ અથવા લીલાસ પડતું સફેદ જંગલનું ઝાડ છે તો આટલું બધું મહત્ત્વનું છે નહીં એવું પૂછી શકે કે કયા પ્રકારના જંગલોમાં અર્જુન ઊંઘે છે પણ એ કંઈ એટલું મહત્ત્વનું લાગતું છે નહીં એના પર ધોળા ફૂલ આવે છે તો આ થોડુંક મહત્ત્વની બાબત છે કે કઈ વનસ્પતિ પર ધોળા ફૂલ આવે છે તો અર્જુન આની છાલનો ઉપયોગ હૃદયરોગના ઘણા પ્રમાણમાં થાય છે તો આપણો મહત્ત્વનો મુદ્દો પ્રથમ હતો કે કઈ વનસ્પતિનો છાલનો ઉપયોગ હૃદયરોગ સાથે સંકળાયેલ છે તો અર્જુન ત્યારબાદ બીજો મુદ્દો જોઈએ તેનું આરિષ્ઠ અર્જુનિષ્ટ હૃદયરોગના દર્દીઓને પુષ્કળ પ્રમાણમાં સતત આપવામાં આવે છે ત્યારબાદ હૃદયરોગમાં અર્જુનના દિધ્રુત પણ વપરાય છે તેની અંતઃ છાલ સાથે બીજા વાસણો વાસણો દ્વારા ગાયના ઘીમાં પકવી તૈયાર કરવામાં આવે છે અર્જુનની છાલમાંથી ઓક્ઝેલિક એસિડ તૈયાર થાય છે તો આ આપણો બીજો મુદ્દો ગણી શકીએ કે કઈ વનસ્પતિની છાલમાંથી ઓક્ઝેલિક એસિડ મળે છે તો અર્જુનની છાલમાંથી તો અર્જુનમાં આપણે બે મુદ્દા મહત્વના હતા એક તો હૃદયરોગ સાથે જે બાબતો સંકળાયેલી છે તે અર્જુન વનસ્પતિ તેમાં આવે અને ઓક્ઝેલિક એસિડ અપરથી અર્જુન ને પરથી ઓક્ઝેલિક તો આવી રીતે યાદ રહી જાય તો અહીંયા બે મુદ્દા મહત્વના છે આગળ આપણે જોઈ ગયા વનસ્પતિ અધેડો તેના ચાર ઉપયોગ હતા ત્યારબાદ આ અર્જુન જેનો બે ઉપયોગ છે તો આપ ખાસ યાદ રાખજો ત્યારબાદ આગળ જોઈએ આપણી ત્રીજી વનસ્પતિ અરડુસી જે આપણે અવારનવાર જોતા હોઈએ છીએ ખાસ કરીને ગામડાઓમાં જોવા મળે જ છે તો એમાં અભ્યાસ કરીએ અરડુસી હિન્દીમાં તેની અડુસી કહેવાય વૈજ્ઞાનિક નામ અધેટોડા એઢટોડા વાસિકા તો આનું વૈજ્ઞાનિક નામ છે તો આગળ જોઈએ અરડુસિંહના છોડ ઘર આંગણે વાવેલા જોવા મળે છે તેની ડાળી જમીનમાં લગાવવાથી તેનો છોડ તૈયાર થઈ જાય છે એટલે કે આપણે કલમ જેવું કંઈ કરીએ તો એ તેનો છોડ એટલે ડાળી રોપી દઈએ બીજ ના રોપીએ તેમ છતાંય તેનો છોડ તૈયાર થઈ જાય છે તેના ફાન જામફળ જેવા પણ અણીતા લાંબા હોય છે તેના પર ધોળા ફૂલ બેસે છે જે સિંહના મોડા જેવા હોવાથી તેને સિંહાસ્ય પણ કહે છે તો આ મહત્વનો મુદ્દો છે કે સિંહાસ્ય તરીકે કઈ વનસ્પતિના ફૂલને ઓળખવામાં આવે છે તો અરડુસી તો આ એક બાબત મહત્ત્વની છે આપ નોટ ડાઉન કરી શકો છો તેના પાંદડા શ્વાસ કાસની ઘણી જાણીતી દવા છે ખાંસી ક્ષિની તે ઉત્તમ દવા છે તો ક્ષના રોગ માટે કઈ વનસ્પતિ અતિ મહત્ત્વની છે તો અરડુસી ત્યારબાદ દુનિયામાં જ્યાં સુધી અરડુસી છે ત્યાં સુધી ક્ષય રક્તપિત્તવાળાએ ગભરાવાની જરૂર નથી તો આવું પણ વિધાન મૂકી શકે કે ક ખાલી જગ્યા છે ત્યાં સુધી સહી અથવા રક્તપિત્તવાળાએ ગભરાવાની જરૂર નથી ત્યારબાદ વનસ્પતિઓના નામ આપી દે તો એમાં આવશે અરડુસી વૈદકમાં તેના ઘણા યોગો બનાવ બનાવીને વાપરવામાં આવે છે તે અતિ કડવી હોય છે પરંતુ પેટના દવા રૂપે લીધા બાદ અમૃતનું કામ કરે છે તો આપણે બે મુદ્દા અહીંયા મહત્ત્વના જોયા કે સિંહાસ્ય તરીકેના ફૂલ ઓળખાય તો તે અરડુસી ત્યારબાદ આગળ એનું જોયું કે ક્ષય અને રક્તપિત્તવાળા દર્દીઓ માટે આ અતિ મહત્વની છે અને કહેવામાં આવ્યું છે કે દુનિયામાં જ્યાં સુધી અરડુસી છે ત્યાં સુધી ક્ષય અને રક્તપિત્તવાળાએ ગભરાવાની જરૂર નથી તો આપણે અહીંયા ત્રીજી વનસ્પતિઓનો ખૂબ સારી રીતે એવો અભ્યાસ કર્યો હવે આગળ જોઈએ અરીઠા જે આપણી ચોથી વનસ્પતિ છે તેના વિશે અભ્યાસ કરીએ તેમાં જોઈએ કે અરીઠાનું વૈજ્ઞાનિક નામ તો સેપિએન્ડસ લ્યુરીફોલિયસ એનું સાયન્ટિફિક નામ છે હિન્દીમાં એ તેને અરીઠા જ કહેવાય આગળ જોઈએ તો અરીઠાના ઝાડ જૂજ જ જોવા મળે છે અરીઠું ઘણું વિષનાશક છે તો કઈ વનસ્પતિ વિષનાશક છે તો અરીઠું તેનો ઉપયોગ સર્પ વિષ સોમલ વચ્છનાગ અફીણ મોર વગેરેની ઝેરી અસરને દૂર કરવા માટે થાય છે ત્યારબાદ અરીઠાનું પાણી કરી પીવડાવવાથી ઉલટી થઈ બધું ઝેર નીકળી જાય છે તો કોઈ પણ આપણે કોઈ ધારો કે દવા પી લીધી હોય અથવા કોઈને સાફ કરી લીધેલ હોય અથવા ગમે તે ઝેરી અસર થઈ હોય તો તેને આપણે અરીઠાનું પાણી પીવડાવીએ તો ઉલટી થઈ જાય અને બધું ઝેર બહાર નીકળી જાય છે ઝેરી અસર દૂર કરવા તેના ફીણને આંખમાં આંજવામાં આવે છે ત્યારબાદ આગળ કહેલ છે પણ થોડા સમય બાદ તેની બળતરા દૂર કરવા માટે ઘી આંજવું જરૂરી છે ફેફરું આવે ત્યારે તેનું ફીણ આંજવામાં આવે છે તેના પાણીથી ગરમ તથા રેશમી કાપડ સાફ થાય છે તે જ પ્રમાણે માથું ધોવામાં પણ તેના પાણી ઘણું વપરાય છે ઘરેણાંનું મેલ સાફ કરવા માટે અરીઠાનું પાણી સોની લોકો વાપરે છે તો આ મહત્વનો મુદ્દો છે કે ઘરેણાંનો મેલ સાફવા સાફ કરવા માટે કઈ વનસ્પતિ નો ઉપયોગ થાય છે તો અરીઠાના પાણીનો અરીઠા આમળા સિક્કાઈ તથા કપૂર કાચલી પાવડરના પાણીથી શરીર તથા માથું ધોવું શ્રેષ્ઠ છે તો આ અહીંયા આપણે અરીઠાનો ઉપયોગ જોયું કે અરીઠાનું પાણી કરી પીવડાવવાથી ઉલટી થઈ બધું ઝેર બહાર નીકળી જાય છે ત્યારબાદ આ આગળ જોયું કે જે આપણે ઘરેણાંનો મેલ સાફ કરવા માટે અરીઠાનું પાણી ઉપયોગમાં લેવાય છે પાંચમી વનસ્પતિ છે અશ્વગંધા તો હિન્દીમાં તેને અશ્વગંધા જ કહેવાય છે વૈજ્ઞાનિક નામ છે વિથાનિયા સોમની ફેરા આગળ જોઈએ તો લીલાસ પડતા પીળા રંગનો સૂક્ષ્મ ફૂલવાળો છોડ પડતર ખુલ્લા વિસ્તારમાં જોવા મળે છે લાલ રંગના ફળ બાહ્ય દલપુંજની અંદર ઢંકાયેલા રહે છે હાલ આની ખેતી કરવામાં આવે છે આની અનેક પેટા પ્રજાતિઓ વિકસાવવામાં આવેલ છે પાનની લુગ્ધી ચામડીના રોગમાં તેમજ અશ્વગંધા ક્ષય રોગ નબળાઈ અને ગાંઠ વગેરેમાં કામમાં આવે છે તો પાનની લુગ્ધિ ચામડીના રોગમાં તેમજ અશ્વગંધા ક્ષય રોગ અને નબળાઈ તેમજ ગાંઠ વગેરેમાં કામમાં આવે છે આગળ જોઈએ તો તે મૂત્રલ છે મૂળને વાટીને અથવા ઘસીને ફુલ્લા ઘા સોજા પર લગાડવામાં આવે છે ડાયાબિટીસમાં તથા લોહીના નીચા દબાણમાં મૂળ ઉપયોગી છે તો આ મહત્વનો મુદ્દો છે કે ડાયાબિટીસમાં કઈ વનસ્પતિ ઉપયોગી છે તો અશ્વગંધા અશ્વગંધાનો કયો ભાગ ડાયાબિટીસમાં વપરાય છે એવું એ પૂછી શકીએ તો મૂળ એવું ના થાય કે પછી પર્ણને આપણે પ્રકાંડ કહી દઈએ અશ્વગંધા શક્તિવર્ધક છે અશ્વગંધા દૂધ અને સાકર સાથે લેવાથી વધુ ફાયદો કરે છે તો આપણે અશ્વગંધા વિશે અભ્યાસ કર્યું ત્યારબાદ આગળ જોઈએ આંકડો એને અર્સ અથવા મદાર પણ કહેવાય છે હિન્દીમાં વૈજ્ઞાનિક નામ છે કેલેટ્રોપીસ જીજેન્ટિયા તો વૈજ્ઞાનિક નામ અને હિન્દીમાં નામ આપણે જોઈ લીધું આગળ જોઈએ એના ઉપયોગો વિશે તો બધે થતો સૂપ છે તેના પાન વડના જેવા પણ જાડા હોય છે તેના જાંબુડી તથા સફેદ એમ બે જાતના ફૂલ થાય છે તો કઈ વનસ્પતિની જાંબુડી તથા સફેદ બે જાતના ફૂલ થાય છે તો આંકડો તેના ફળ પાકી સુકાઈ ફાટવાથી રૂ નીકળે છે તે ઉપયોગમાં લેવાય છે શરીરની વેદના પર બાહ્ય ઉપચાર તરીકે તેનું દૂધ ચોપડાય છે તો બાહ્ય ઉપચાર તરીકે આંકડાનું દૂધ ઉપયોગમાં લેવાય છે અથવા આંકડાના પત્તાને દિવેલ ચોપડી ગરમ કરી શેક કરવામાં આવે છે આંકડાના ફૂલને માટલામાં પાથરી ઉપર અજમો સિંધવ ભભરાવી ફરી ફૂલ પાથરી અજમો સિંધવ ભભરાવાના આ પ્રમાણે આખું માટલું ભરી મોં પર ઢાંકણ મૂકી કપડું બા માટીથી સીવી દઈ માટલાની નીચે ઉપર ચારે બાજુ છાણાનો તાપ આપવો ઠંડુ તથા માટલું ખોલી તેમાંથી મળેલો ફૂલનો આંખો ગટ્ટો કાઢી વાટી લેવાથી ગેસ ઝાડા ખાંસી દમ વગેરેમાં સારો લાભ કરે છે તો આટલું કંઈ મહત્વનું હતું નહીં આંકડો વાતાવરણને ઠંડુ રાખે છે તો આ મહત્વનું છે કે કઈ વનસ્પતિ વાતાવરણને ઠંડુ રાખે છે તો આંકડો કુદરતનું એર કંડિશનર છે જે જમીન તથા હવામાનને ભેજ વાળવાને ઠંડુ રાખે છે તો એર કન્ડિશનર તરીકે કુદરતી એર કન્ડિશનર તરીકે આ આંકડો ઉપયોગી છે વાતાવરણને ઠંડુ રાખે છે ને આગળ એક ઉપયોગ જોયું આપણે કે શરીરની વેદના પર ભાઈ ઉપચાર તરીકે તેનું દૂધ ચોપડવામાં આવે છે જાંબુડી અને સફેદ ભેજાતના એના ફૂલ થાય છે તો આપણે આ આંકડા વિશે અભ્યાસ કર્યું આગળની વનસ્પતિ છે આદુ આદુ જે આપણે સામાન્ય રીતે ઘરમાં વાપરતા જોઈએ છીએ આદિ અથવા અદ્રુક એને હિન્દીમાં કહેવાય વૈજ્ઞાનિક નામ છે ઝીંજીભર ઓફિસી નાલે આદુનો છોડ લગભગ બે ફૂટ ઊંચો થાય છે તેના પાન વાંસના ઝાડને મળતા આવે છે તો કઈ વનસ્પતિના પાન વાંસના ઝાડને મળતા આવે છે તો આદુ છોડની વૃદ્ધિ પ્રમાણે જમીનમાં તેના મૂળમાં આદુના કાતરા એટલે કે ગાંઠો લાગે છે આદુને છોલી સૂકવી લેવાથી સૂંઠ તૈયાર થાય છે તો આ પ્રશ્ન પૂછાઈ ગયેલ છે કે સૂંઠ કઈ વનસ્પતિમાં મળે છે તો આદુમાંથી બંગાળ ચેન્નાઈ જમૈકા બેડ ધાંગધ્રા વગેરે સ્થળોથી પુષ્કળ પ્રમાણમાં સૂંઠ આવે છે આપણા રોજના ખોરાકમાં દાળ શાકમાં આદુ સારા પ્રમાણમાં વાપરે છે આદુ ખોરાક પચાવવામાં ઘણું સારું કામ કરે છે તો આ એક સામાન્ય પ્રશ્ન બની શકે કે કઈ વનસ્પતિ ખોરાક પચાવવા માટે ઉપયોગી છે તો આદુ આગળ જોઈએ અજીર્ણ પર આદુનો રસ લીંબુનો રસ સિંધો મેળવીને લેવાથી સારો લાભ થાય છે ગરમ ઘીમાં ગોળ મેળવી એક રસ થાય ત્યારે સૂંટનો પાવડર મેળવી હુંપાળું ખાવાથી ખાંસીનો કપ પાકીને નીકળી જાય છે વાયુના વિકારો ઉપર તે વાપરી શકાય છે આદુ અમૃત તુલ્યે છે તો કઈ વનસ્પતિ અમૃત તુલ્ય છે તો આદુ આદુના બીજા અનેક ઉપયોગી છે આદુની ખેતી થાય છે તો આ આપણે આદુ આદા અદરક વિશે અભ્યાસ કર્યો આમાં બે બાબતો મહત્વની હતી કે સૂંઠ કઈ વનસ્પતિમાં મેળવવામાં આવે છે તો આદુમાંથી ને અમૃત તુલ્ય કઈ વનસ્પતિને ગણવામાં આવે છે તો આદુને આગળ જોઈએ આમળા જે સામાન્ય રીતે આપણે ખાવામાં ઉપયોગ કરતા જ હોઈએ છીએ આંવલા એનું હિન્દીમાં નામ છે વૈજ્ઞાનિક નામ એમ્બલિકા ઓફિસિનાલિસ તો આમળાના ઝાડ ભારતના બધા જ પ્રાંતોમાં જોવા મળે છે આમળા જંગલમાં પણ આપમેળે થાય છે આમળાનું ઝાડ સૂકા ફાંકર જંગલમાં થાય છે તેના પાંદડા આમલી જેવા હોય છે તો કઈ વનસ્પતિના પાંદડા આંબલી જેવા હોય છે તો આમળાના ને આગળ આપણે જોઈ ગયા કે આદુના પાન કોના જેવા હોય છે તો વાંસ જેવા તેના પર દિવાળી અને એટલે કે કારતક મહિને ફળ લાગી જાય છે અને ફળ આપણને પોષ મહા મહિના સુધી બજારમાં વેચાતા મળે છે આમળા શરીરને મજબૂત કરનાર ઘટપણને દૂર કરનાર તથા પિત્ત શામક છે તો શરીરને મજબૂત કરવા ઘટપણને દૂર કરવા અને પિત્તામ એટલે કે સારી સ્તનપાન કરાવી પોષે છે તેમ આમળું શ્રેષ્ઠ પોષક છે આગળ જોઈએ આપણે આજકાલ આમળાની બનાવટ ચેવનપ્રાસ ઘણો વાપરીએ છીએ જેનાથી શરીરનું સપ્રમાણ પોષણ થઈ ઘટપણ દૂર થાય છે આમળાનો મુરબ્બો તથા અથાણું પણ બને છે આમળાના કટકા કરી મીઠું મેળવી સુકવણી કરી ખાવાથી સ્વાદિષ્ટ લાગે છે માથાનો ખોડો મેલ તથા શરીર પરના મેલને સાફ કરવા માટે આમળા સિકાકાઈ અરીઠા કાચલી આ બધાનો પાવડર કરી પાણીમાં પલાળી તે પાણીથી માથું તથા શરીર ધોવાથી મેલ કપાઈ શરીર સુવાળું થાય છે તેમજ વાળ કાળા થાય છે ત્રિફળામાં આમળા વપરાય છે તો કઈ વનસ્પતિમાં ત્રિફળાનો સમાવેશ થાય છે તો આમળાનો આમળાનું સરબત ઘણું રુચિકર તથા ગરમી દૂર કરનાર છે આમળાને સંસ્કૃતમાં અમૃતા કહે છે આ પ્રશ્ન અતિ મહત્વનો છે કે ત્રિફળામાં કઈ વનસ્પતિનો સમાવેશ થાય છે તો આમળાનો આગળ જોઈએ આમલી તો હિન્દીમાં એને ઇમલી કહેવાય અંગ્રેજીમાં ને વૈજ્ઞાનિક નામ ટેમેરિન્ડસ ઇન્ડિકા તો એનો વિગતસર અભ્યાસ કરીએ તો આંબલીના ઝાડ આપણા દેશમાં બધે જ જોવા મળે છે આંબલીના ફૂલ ખાટા સ્વાદિષ્ટ રુચિકર હોય છે આમલીનું બી મહા ફાગણ મહિનામાં પાકીને તૈયાર થાય છે તેના ઉપરનું કડક છોડું તથા અંદરના બી કચુકા કાઢી મીઠું ભેળવી સંગ્રહ કરવામાં આવે છે આમલી રુચિકર પિત્તનાશક તથા વિરેચક છે દાળ શાકમાં તે મેળવી વાનગીને સ્વાદિષ્ટ બનાવાય છે ઉનાળામાં પિત્ત સમન માટે તેના પાણીમાં ગોળ મેળવી સેવન કરવામાં આવે છે દસ્ત સાપ લાવાવાળી હોવાથી રસોઈમાં વપરાય છે વધારે ઝાડા થાય ત્યારે ચોખાના ઓછા મણની સાથે આંબલીનું પાણી મેળવી આપવાથી મટે છે વીંચીના ડંક પર કચુકાને ઘસીને લગાવવાથી તે ચોંટી જશે અને ઝેર શોષી છૂટો પડે છે તો વીંછી ડંકમાં કઈ વનસ્પતિનો ઉપયોગ થાય છે તો આંબલીનું આંબલીનું ઝાડ હવામાન સુધારે છે આ અતિ મહત્વનું છે કે હવામાન સુધારવા માટે આંબલીનો ઉપયોગ થાય છે પ્રદૂષણ અટકાવે છે તો આપણે કુદરતી એર કન્ડિશનર તરીકે આંકડો જોઈએ એવી રીતે હવામાન સુધારવા માટે આમલીનો ઉપયોગ થાય છે પ્રદૂષણ પણ ઘટાડે છે કયા પ્રદૂષણ ઘટાડવા સાથે સંકળાયેલ છે તો અવાજનું પ્રદૂષણ આગળ જોઈએ અને આજની વિડીયોની અંતિમ વનસ્પતિ છે મીંડી આવડ તો સોનામુખી એનું સાયન્ટિફિક નેમ છે વૈજ્ઞાનિક માફ કરજો હિન્દીમાં એનું સોનામુખી છે સાયન્ટિફિક નેમ છે કેશિયા ઇટાલિકા અને એના વિશે વિગતવાર અભ્યાસ કરીએ તો એમાં છે મીંડી આવડના વેલા જમીન પર પથરાય છે તો વેલા સ્વરૂપ કઈ વનસ્પતિ હોય છે તો મીંડી આવડ તેના પાન લંબગોળ હોય છે વેલા પર ફૂલ સોનેરી ભાદરવાથી ફાગણ માસ સુધી બેસે છે તેના પર ચપટી સિંગો આવે છે છોડ ચારથી છ માસનું જ આયુષ્ય ધરાવે છે તેની ખેતી થાય છે ભારે વરસાદ અને અતિ ઠંડુ હવામાન તેને માફક આવતું નથી મીંડી આવળનું સેવન પેટનો આફરો ગોળો કરમ્યા તથા આમળને દૂર કરે છે વિરેચન માટે મીંડી આવળના પાનને રાત્રે પલાળીને સવારે ગાડી લેવા અથવા તેનો ઉકાળો કરી પીવો વિરેચન સાથે કઈ વનસ્પતિ સંકળાયેલ છે તો મીંડી આવળ ને આવળના કયો અંગ સંકળાયેલ છે તો પાન આગળ જોઈએ સ્વાદિષ્ટ વિરેચન ચૂર્ણ મીંડી આવળ પંદર તોલા જેઠી મધ પાંચ તોલા વરિયાળી પાંચ તોલા ગંધક પાંચ તોલા સાકર ત્રીસ તોલા આ બધાનું જુદું જુદું ચૂર્ણ કરવું ગંધક તથા મીડિયા આવડની સાથે ઘૂંટી તેના બાકીના દ્રવ્યો સાથે મેળવી ચાળી લેવું તો આ કેવી રીતે બનાવવું એના વિશે માહિતી આપેલ છે આપણે દસ વનસ્પતિઓનો અભ્યાસ કર્યો અને જોયું કે તેમના ઉપયોગો શું છે છોટ કેવા હોય છે સાયન્ટિફિક નેમ શું છે આવા જ વિડીયો આપણે આગળ બનાવતા રહીશું આગળ આપણે બીજી દસ વનસ્પતિઓનો અભ્યાસ કરીશું જે અતિ મહત્ત્વનો વિડીયો રહેવાનો છે જોડાયેલા રહો ચેનલ સાથે અને હા મિત્રો આ વનઔષધિની આ જ બુક વાંચવી એવું જરૂરી નહીં આપ શોર્ટ નોટ જે યુવા પબ્લિકેશનમાં આપેલ છે એમાં સામાન્ય એવું દર્શાવેલ છે કે ખરેખર શું મહત્ત્વના છે એવી બાબતો મુદ્દાસર લખેલ છે તો તે પણ ઉપયોગ કરી શકો છો અને આપણે યોગ્ય લાગે તો આ પુસ્તક પણ વાંચી શકો છો મળીએ નવા વિડીયોમાં નવા વનસ્પતિ સાથે વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આજના આ વનઔષધિના બીજા ભાગમાં આ અગાઉ આપણે ભાગ એક અપલોડ કરીને ચેનલમાં મૂકી દીધેલ છે તો આ પ્લેલિસ્ટમાં જઈને તે જોઈ શકો છો આજે આપણે ભાગ બે એટલે ટોટલ અગિયારથી વીસ એટલે આમ કુલ દસ વનસ્પતિનો અભ્યાસ કરીશું વનઔષધિની આ બુક છે ઓથેન્ટિક બુક છે અને આમાંથી સો ટકા ગેરંટી છે કે પાંચથી છ પ્રશ્નો જે પચાસ માસનું પર્યાવરણ છે પચાસ માસ પણ પચાસ ટકાનું પર્યાવરણ છે તેમાંથી આમાં છ ટકા પૂછવાની પૂરી શક્યતા છે શરૂ કરીએ આજનો આ વિડીયો તો સૌ પ્રથમ આપણી વનસ્પતિ છે આવડ હિન્દીમાં આશા કહેવાય વૈજ્ઞાનિક નામ કિશિયા ઓરિક્યુલેટા એનું સાયન્ટિફિક નેમ છે તો આગળ જોઈએ પુવાડિયાના પાન જેવા પાનવાળા ત્રણ ચાર હાથ ઊંચા પીળા રંગના ગુચ્છાવાળા ફૂલોથી ભરેલ છોડ છે તેની છાલ ચામડા રંગવાના કામમાં આવે છે પગ મચકોડાઈને સોજો આવે ત્યારે તેના પાંદડા બાફી બાંધવાથી સારો લાભ થાય છે તો હવે અહીંયાથી એક પ્રશ્ન બની શકે તો તે આપણે અન્ડરલાઈન કરી દઈએ તેની છાલ ચામડા રંગવાના કામમાં આવે છે પગ મચકોડાઈને સોજો આવે ત્યારે તેના પાંદડા બાફીને બાંધવાથી સારો લાભ થાય છે તો આપણો પ્રથમ મુદ્દો થયો આપ નોટ ડાઉન કરી શકો છો ત્યારબાદ બીજો મુદ્દો જોઈએ સગર્ભા સ્ત્રીને ઉલટી થાય ત્યારે આવડના ફૂલ એક તોલો લઈ ગાયના દૂધમાં વાટી પીવાથી ઉલટી મટે છે તો આપણો બીજો મુદ્દો થયો પ્રથમ મુદ્દો કયો હતો કે તેની છાલ ચામડા રંગવાના કામમાં આવે છે પગ મચકોટાઈને સોજો આવે ત્યારે તેના પાંદડા બાફી બાંધવાથી સારો લાભ થાય છે ત્યારબાદનો બીજો મુદ્દો કે સગર્ભા સ્ત્રીને ઉલટી થાય ત્યારે આવડના ફૂલ એક તોલો લઈ ગાયના દૂધમાં વાટી પીવાથી ઉલટી મટે છે ત્યારબાદ ત્રીજો મુદ્દો છે કે મૂત્રાઘાતમાં તેના બી પાણીમાં વાટી પીવાથી મટે છે નદી કિનારાના કાંઠા તેમજ ગામડાની ભાગોળે અચૂક જોવા મળે છે ફૂલગુચ્છમાં અહીં સુંદર દ્રશ્ય શોભાવે છે તો અહીં બે મુદ્દા જેટલા મહત્ત્વના લાગી રહ્યા છે એક તો તેની છાલનો ઉપયોગ જે ચામડા રંગવામાં થાય છે તેમજ તેના પાંદડા જે બાફીને આપણે પગમાં બાંધી જઈએ મચુડાઈ જાય ત્યારે તો તેના પાંદડા ત્યારે ઉપયોગ થાય છે અને બીજો ઉપયોગ છે સગર્ભા એટલે સ્ત્રી સ્ત્રીને ઉલટી થાય ત્યારે તેના ફૂલ ગાયના દૂધમાં વાટી પીવાથી ઉલટી મટી જાય છે તો આ આવડના આપણે ઉપયોગો જોયા ત્યારબાદ આગળની વનસ્પતિ જોઈએ અશોક તો તેનો સાયન્ટિફિક નેમ જોઈ લઈએ સેરિકા અશોકા એટલે અહીંથી જ આપણને નામ યાદ રહી જાય કે અશોકા પાછળ છે એટલે યાદ રહી જાય એવું નામ છે હિન્દીમાં એને અશોક જ કહેવાય તો વિગતસર અભ્યાસ કરીએ સદાહરિત વિશાળ વૃક્ષ બાગ બગીચામાં ઉછેરવામાં આવે છે તો છોડ નહીં વૃક્ષ છે આ યાદ રાખવું સંયુક્ત ડાળીઓ પર મોટી સંખ્યામાં અને ઘણા પાન લાગે છે ફૂલ ચળકતા નારંગી લાલ પીળાને રંગના ગૂચ્છમાં આવે છે ફૂલની સિઝનમાં અહીં સુંદર દૃશ્ય ઉત્પન્ન કરે છે ત્યારબાદ મહત્ત્વનો મુદ્દો આ રહ્યો અશોકની છાલને સૂકવીને ખાવાથી માસિક ધર્મ સમયે અત્યાધિક રક્તસ્રાવ રોકે છે તો આ પહેલો મુદ્દો કે અશોકની છાલને સૂકવીને ખાવાથી માસિક ધર્મ સમયે અત્યાધિક રક્તસ્રાવને રોકે છે ગરબાશયને માટે શામક છે તો આ આપણો પ્રથમ મુદ્દો પૂર્ણ થાય છે અહીંયા મહત્વનો એવો ત્યારબાદ આગળનો મુદ્દો જોઈએ કે ફૂલોને પાણી સાથે વાટીને લોહીવાળા અતિસારમાં તેમજ બીજ પ્રમેય મટાડવા માટે ઉપયોગી છે તો આપણો બીજો મુદ્દો મહત્વનો થયો કે ફૂલોને પાણી સાથે વાટીને લોહીવાળા અતિસારમાં તેમજ બીજ પ્રમેહ મટાડવા માટે ઉપયોગી છે ત્યારબાદ આગળ થોડીક બાબત લખેલ છે કે અશોક વૃક્ષને પૂર્ણ ફૂલોની અવસ્થામાં જોવો એક લાવો છે તો અહીંયા બે મુદ્દા આપણે આગળ પણ જોઈ ગયા ત્યારબાદ આ બે મુદ્દા એટલે કે બે મુદ્દા અહીંયા ઘણા મહત્ત્વના છે એક તો છાલ ને એક એનું ફૂલ છાલને સૂકવીને ખાવાથી માસિક ધર્મ સમય અત્યાધિક રક્તસ્ત્રાવ તેમજ ગર્ભાશય માટે તે શામક છે ફૂલનો ઉપયોગ જોઈએ તો પાણી સાથે વાટીને લોહીવાળા અતિસારમાં તેમજ બીજ પ્રમેય મટાડવા માટે ઉપયોગી છે તો આ થયો અશોકનો અભ્યાસ હવે આંબો જોઈએ જે આપણે જોયેલો જ છે તો તેના ઉપયોગો થોડા ઘણા જોઈ લઈએ તેનો સાયન્ટિફિક નેમ પહેલાં તો જો મહત્ત્વનો છે તો એ છે મેન્જીફેરા ઇન્ડિકા જે આંબાનું સાયન્ટિફિક નેમ છે આંબાના ઝાડ ભારત દેશમાં બધા પ્રાંતોમાં જોવા મળે છે આંબાની અનેક જાતો હોય છે આંબા પર વર્ષમાં એકવાર શિયાળામાં મોરના ફૂલ આવે છે અને તેના પર કેરીઓ થઈ ઉનાળામાં પાકે છે પાકી કેરીનો રસ ઘણો સ્વાદ ઘણું મધુર સ્વાદિષ્ટ તેમજ બધાને ગમે છે તેના સેવંત શરીરમાં સારા પ્રમાણમાં લોહી વધે છે કાચી કેરીના જાત જાતના થાણા બનાવાય છે તેમજ ઉનાળામાં કાચી કેરીના છીણનો રસ નીચોવી તેમાં ગોળ કે ખાંડ મેળવી પીવાથી ગરમીનો સંતોપ એટલે લૂ દૂર થાય છે તો હવે અહીંયાથી એક પ્રશ્ન બની શકે કે કયા વૃક્ષ લૂ સાથે સંકળાયેલ છે અથવા કયા વૃક્ષને આપણે રસ નીચોવી તેમાં ગોળ ખાંડ મેળવી પીવાથી લૂ સામે આપણને રાહત મળે છે તો તે છે આંબુ તો આપણો આ પ્રથમ મુદ્દોથી એટલું મહત્ત્વનું નહીં તેમ છતાંય લૂ સાથે સંકળાયેલ છે તો આપણે કહી શકીએ ત્યારબાદ આગળ જોઈએ તો એમાં છે કેરીનો મોરબો બનાવીને ખાવામાં વપરાય છે પાકી કેરીના રસને ડબ્બાઓમાં પેક કરી ગમે તે ઋતુમાં રસનો સ્વાદ માણી શકાય છે આપણા દેશના દરેક ગામડામાં આંબુડિયા તો એ હોય જ છે આંબુ આંબાવાડીઓ આપણા ગામમાં બધે હોય જ છે ત્યારબાદ તેનો ઉપયોગ છે તે જોઈ લઈએ તો એમાં છે પ્રથમ ઉપયોગ કેરીની ગોટલીનું ચૂર્ણ કરી દહીં સાથે આપવાથી ઝાડા મટે છે તેમજ કરમિયા પણ મટે છે તો આ અતિ મહત્ત્વનો ઉપયોગ છે યાદ રાખી લેજો કે કેરીની ગોટલીનું ચૂર્ણ કરી દહીં સાથે આપવાથી ઝાડા મટે તેમજ કરમ્યા મટે છે ગોટલીનું ચૂર્ણ મધ સાથે આપવાથી દૂધતા હરજ સફેદ પ્રદર મટે છે તો આ મહત્વનો બીજો ઉપયોગ કે ગોટલીનું ચૂર્ણ મધ સાથે આપવાથી દૂધતા હરજ તેમજ સફેદ પ્રધર મટે છે નસકોરી ફૂટે ત્યારે ગોટલીનો રસ નાખવો જોઈએ આપણને અમુકવાર નાકમાંથી લોહી નીકળે છે તે તેને નસકોરી ફૂટે એવું કહેવાય તો તે સમયે તેનો રસ આપણે નાખીએ તો તે સારી થઈ જાય મીઠી ડંકે તરત કેરીનો ચીક લગાવવાથી મટે છે તો વીંચ ડંકનો જે ઝેરી અસર છે તે મટાડવા માટે પણ કેરીનો ચીક મહત્ત્વનો છે ત્યારબાદ આગળની વનસ્પતિ જોઈએ ચૌદમા નંબરની અરણી તો તેનું સાયન્ટિફિકને એમને હિન્દીમાં નામ જોઈ લે કે હિન્દીમાં અને અરણી કહેવાય વૈજ્ઞાનિક નામ તો કેલેરો ડેન્ડ્રોન ફેલોમેન્ડીઝ તો એનું ફેલોમેન્ડીસ એનું સાયન્ટિફિક નામ છે કેલેરો ડેન્ડ્રોન ફિલોમેન્ડીસ હવે એનું વિગતસર અભ્યાસ કરીએ તો એમાં છે કે આપણા ગુજરાતના ગામડામાં ખેતરોની વાડોમાં અરણીના છોડ પાંચથી દસ ફૂટ ઊંચા પુષ્કળ પ્રમાણમાં ઊંઘી નીકળે છે તેના પાનને મસળવાથી સહેજ ચીકાશ પડતો લીલા રંગનો રસ નીકળે છે આ રસ ચડકતો તીખાશ પડતો અને ખારાશ પડતા કડવા સ્વાદવાળો હોય છે અરણીની છાલ ધોળાસ પડતી ફિક્કી ભૂખરા રંગની હોય છે તેની કારતક માક્ષરમાં ધોળા સુંદર સુગંધીદાર ફૂલો આવે છે તેના ફળ નાના લીસા અને ચડકતા હોય છે ઔષધમાં અરણીના પાન અને મૂળ વપરાય છે તો અહીંયા પાન અને મૂળ એટલે પ્રકારની કોઈ વાત કરવામાં આવી નથી અરણીના કયા ભાગોનો ઉપયોગ થાય છે ઔષધ તરીકે તો પાન અને મૂળ અરણીના પાનનો ઉકાળો શીતળા ઓરી વિસ્ફોટ પરુવાળા પ્રમેય ફિરંગજન્ય તાવ પ્રસૂતિ જ્વર પુનરાવર્તક જ્વર અને જીર્ણ જ્વર વગેરે રોગોમાં ફાયદાકારક છે તો આના પ્રથમ ઉપયોગ થઈ ગયા કે અરણીના પાનનો ઉકાળો શીતળા ઓરી વિસ્ફોટ ભરુવાળા પ્રમે ફિરંગજન્ય તેઓ પ્રસૂતિ જ્વર પુનરાવર્તક જ્વર જીર્ણ જ્વર વગેરે રોગમાં ફાયદાકારક છે ત્યારબાદ આગળનો ઉપયોગ જોઈએ તો એમાં છે એના મૂળનો ઉકાળો લેવાથી લોહીમાં રહેલું ઝેર બળી જાય છે જેથી ઘણા ચામડીના રોગ મટે છે તો કોના મૂળનો ઉકાળો લેવાથી લોહીમાં રહેલ ઝેર બળી જાય છે તો અરણીનું અરણીના પાન મસા પાઇલ્સ કબજિયાત આમ વાત વિષ મંદરોગો અને ખાસ કરીને સ્ત્રીઓના સુડાદી યોની રોગને મટાડે છે તો સ્ત્રીઓના યોની રોગ સાથે સંકળાયેલ અતિ મહત્વનો છોડ છે અરણી ગર્ભાશય પર અરણી મહત્ત્વનો પ્રભાવ પાડે છે જ્યારે ગર્ભાશયને રક્તસ્ત્રાવ થાય ત્યારે ગર્ભસ્ત્રાવ કે ગર્ભપાત બંધ કરવા માટે તેનો ઉપયોગ થાય છે પ્રસૂતિ પછી ગર્ભાશયનું સંકોચન કરાવવામાં અથવા પ્રસુ પછી ગર્ભાશય તેની મૂળ સ્થિતિમાં લાવવા માટે તેનો ઉપયોગ મદદરૂપ બને છે હવે ગર્ભાશય સાથે સંકળાયેલ અરણી એ ઘણું જ મહત્વનો છોડ છે જે આપણે જોઈ લીધું આગળ કે ગર્ભને લગતી કોઈ પણ બાબત છે તો તેની સાથે અરણી સંકળાયેલ છે કેટલાક વિદ્વાનો અરણીને જ્વરજના જંતુજ્ઞ ચીરગુળ કાળી પૌષ્ટિક ગણે છે જ્યારે કેટલાક વિદ્વાનો તેને અર્ષ મસા ઉદરસૂળ મળાવોધ વિષ પ્રકોપ અને મેદ ચરબીની વૃદ્ધિ દૂર કરનારી ગણે છે તો આ ગર્ભ સાથે સંકળાયેલી ઘણી મહત્વની બાબતો છે તો ત્યાં આપણે યાદ રાખવી જ પડશે કે ગર્ભ સાથે સંકળાયેલી એક વનસ્પતિ છે તેનું નામ છે અરણી ત્યારબાદ આગળ જોઈએ કે આંખોનો રોગ શરદી વીજ ઝેર સેવનમાં તથા ઉપકા ઉલટીમાં તેનું સેવન ખૂબ હિતકારી બને છે અરણી ઉષ્ણ ગરમી તીખી કડવી તુરી મધુર અને જઠરાગ્નિને પ્રદીપ્ત કરનાર છે અણણી સોજો કફ વાયુ અને પાંડુ રોગને મટાડે છે આમ અણણી શોધન્ય કફ અને વાયુને હરનાર છે તો કઈ વનસ્પતિ શોધન્ય કફન્ય અને વાયુને હરનાર છે તો અણણી હવે અણણીના ઉપચારનો પ્રયોગ કેવી રીતે કરવાનો તે આપેલ છે જે આપણા માટે અત્યારે ઉપયોગનું છે ને કેવી રીતે બનાવવાનું તે બધું આપેલ છે તે આવું કંઈ પરીક્ષામાં પૂછાતું નહીં એમ જે મહત્ત્વનું હતું તે આપણે આગળ જોઈ ગયા હવે એરંડો એટલે દિવેલા આપણે સામાન્ય ભાષામાં કહીએ છીએ તો તેનો ઉપયોગ જોઈ લઈએ એરંડો હિન્દીમાં તેને રેન્ડ સંસ્કૃતમાં એરંડ વૈજ્ઞાનિક નામ રેસિનસ કોમ્યુનિસ રેસિનસ કોમ્યુનિસ એનું સાયન્ટિફિક નેમ છે તો એનો અભ્યાસ કરીએ વિગતવારે દિવેલાનો છોડ અથવા એરંડો બધે જ જોવા મળે છે સામાન્ય રીતે આપણે એની ખેતી કરતા હોઈએ છીએ દિવેલો જે એના જે ફળ આપણે કહી શકીએ થોડા કાંટાવાળા હોય છે તે વરસાયું છે પરંતુ બે ત્રણ વર્ષ પણ જીવે છે એરંડા લાલ અને ધોળા એમ બે જાતના હોય છે લાલ અને ધોળા ધોળા એટલે સફેદ લાલ આમ બે જાતના એરંડા હોય છે દિવેલામાંથી તેલ કાઢવામાં આવે છે દિવેલા ઝાડો સાફ લાવવા માટે જુલાબ તરીકે વપરાય છે તો ઝાડા સાથે સંકળાયેલ દિવેલા છે અનાજને દિવેલથી મોળવી રાખવાથી બગડતું નથી તો કોના તેલનો ઉપયોગ અનાજને સુરક્ષિત રાખવા માટે થાય છે તો દિવેલીયાનું તેમાં કીડા પડતા નથી સાંદાનો દુખાવો થાય ત્યારે સૂંઠના ચૂર્ણમાં દિવેલ ભેળવી તેનો લાડુ બનાવવું હવે સૂંઠ સૂંઠ કોનામાંથી બને એવું પ્રશ્ન પૂછાય તો આદુમાંથી સૂટ બની તે યાદ રાખજો આપણે આદુનો અભ્યાસ કરી ગયા છે આગળ પછી તેની ચારે બાજુ દિવેલના પાન લપેટી તેના પર દોરી વીટી એક આંગળ જાડો ચીકણી માટેનો લેપ કરવો પછી છાણામાં પકવું અંદરના લાડુનો પાવડર કરી સવાર સાંજ એક એક ચમચી આ તો એનો કેવી રીતે ઉપયોગ કરવો તે છે મિત્રો એક વાત જરૂરથી કહીશ કે આ વિડીયો તમે જોઈ લો બધું આખી સિરીઝ જોઈ લો ત્યારબાદ મારું કહેવું એવું છે કે તમે આ બુક વાંચવા કરતાં યુવા ઉપનિષદની બુકમાં જે શોર્ટમાં આપેલું છે તે જોવું કારણ કે અહીંયા કેવી રીતે બનાવવું ને એ બધું લખેલ છે એ બધું આપણા કામનું છે નહીં અથવા તમે જાતે નોટ્સ બનાવી શકો પચાસ પેજની બુક આપ નોટ્સ બનાવો તો વીસ પેજનું બની જશે એટલે એ આપનો ટાઈમ બચાવવા અતિ મહત્ત્વનું છે અથવા યુવા ઉપનિષદનું છે જ તો હું શક્ય બનીશ તો ટેલિગ્રામમાં એ પીડીએફ બનાવીને મૂકી દઈશ તો આપ કૃપા કરી તે વાંચજો આ વાંચી લો ત્યારબાદ એમાં જોઈ લેજો કે કોઈ ભૂલ તો નહીં ત્યારબાદ વેરીફાઈ કરીને આપ એ વાંચી શકો કારણ કે આપણું સમય ઘણું મહત્ત્વનું છે આગળ જોઈએ ઇન્દ્રજવ ઇન્દ્રજવ હિન્દીમાં છે કુડા વૈજ્ઞાનિક નામ છે વ્રાયટીયા ટોમેન્ટોસા એનું સાયન્ટિફિક નેમ છે હવે એનો દ્વારા અભ્યાસ કરીએ તો છ થી આઠ ફૂટ ઊંચું પાનખર જંગલી ઝાડ છે બદામના પાન જેવા તેના પાન થાય છે તેના ફૂલનું શાક થાય છે તેની સિંગો લાંબી હોય છે તો કોના ફૂલનું શાક થાય છે એવું પ્રશ્ન પૂછી શકે તો ઇન્દ્રજવ સિંગોમાંથી જવની આકૃતિની બી નીકળે છે તેને ઇન્દ્રજવ કહે છે તે ઘણા કડવા હોય છે ઇન્દ્રજવના ઝાડ કાળા અને ધોળા ભેદતી બે જાતના હોય છે કાળા અને ધોળા બે જાતના હોય છે ઇન્દ્રજવ આપણે જોઈએ દિવેલા બે જાતના હોય ધોળા અને લાલ ને આ ઇન્દ્રજવ કાળા અને ધોળા એમ બે જાતના હોય છે કરમ્યા ઉપર ઇન્દ્રજવના મૂળ સાથે વાઉડિંગ મેળવી અપાય છે ખોડા પર ઇન્દ્રજવની છાલને સિંધવ મેળવી ગોમૂત્ર સાથે લેપ કરવો પથરી પર ઇન્દ્રજવની છાલ દહીંમાં ઘસી પીવડાવવાથી ફાયદો થાય છે તો પથરી સાથે સંકળાયેલ કઈ વનસ્પતિ છે અથવા પથરીના ઉપચાર તરીકે કઈ વનસ્પતિ મહત્વની છે તો ઇન્દ્રજવ તેનો ખાસ ઉપયોગ ઝાડા થતા હોય ત્યારે થાય છે મરડાની દવા છે ક્રૂરજાષ કવટી અથવા ક્રૂર ધનવટી ક્રૂરજાવત વગેરે બનાવટો મરડામાં બહુ જ વપરાય છે ત્યારબાદ આગળ જોઈએ તો કૂડાની સિંગો ઇન્દ્રજવ કરતાં નાની એની જાડી હોય છે તો હવે અહીંયા એક પ્રશ્ન બની શકે કે કઈ વનસ્પતિનો ફૂલનો ઉપયોગ આપણે શાક તરીકે કરીએ છીએ તો ઇન્દ્રજવનું ત્યારબાદ પથરી સાથે સંકળાયેલ છે પથરીના રોગને દૂર કરવા માટે તેનો ઉપયોગ થાય છે કેવી કેવા રંગના હોય છે તો બે રંગના હોય છે ધોળા અને કાળા તો આ ધોળા અને કાળા એમ બે રંગના હોય છે ઇન્દ્રજો આગળ જોઈએ ઉમરડો ઉમરો એનો અભ્યાસ કરીએ ઉમરડો એને ઉંમરો પણ કહેવાય ઉદુમ્બર ગુલર એનું હિન્દીમાં નામ છે વૈજ્ઞાનિક નામ ફાઇકસ રેસીમોસા એનું સાયન્ટિફિક નામ છે ઉમરડાનું ઝાડ ખૂબ જ જાણીતું છે તે સદાહરિત છે તેના પર અંજીર જેવા ફળ આવે છે તો કોના પર અંજીર જેવા ફળ આવે છે તો ઉમરડા પર અથવા ઉમરા પર જે ફળ પાકે ત્યારે ગુલાબી આકર્ષક રંગના થાય છે તે ખાવામાં મીઠા સ્વાદિષ્ટ લાગે છે તેના કાચા ફળનું શાક થાય છે તેની છાયા ચિતર છે ઉમરડાની ઝાડની જમણી બાજુ ખોદવાથી જમીનમાં પાણીના ઝરણાં મળે છે તો આ મહત્વનું છે કે પાણીના ઝરણા સાથે અથવા પાણીની માહિતી આપતું કે જમીનમાં પાણીનું સ્ત્રોત છે એની સાથે કયું વનસ્પતિ સંકળાયેલ છે તો ઉમરડો આગળ જોઈએ તેમાં છે કે લોકો ઉમરડાના ઝાડ પાસે કૂવો ખોદાવી પાણી મેળવે છે આપણે ટ્યુબવેલે કરાવીએ ત્યાં ઉમરડો હોય તો એની ડાબી બાજુ પાણી મળવાની ઘણી શક્યતા રહેલી હોય છે વાયુથી જકડાઈ ગયેલા અંગ પર ઉમરડાનું દૂધ ચોપડી રૂં ચોંટાડવાથી તે મટે છે બળતરા થતી હોય તો ઉમરડાનું દૂધ સાખર મેળવી આપવું વડ પીપળો ઉમરડો આ ત્રણ છાલ સરખે ભાગે લઈ ચૂર્ણ કરી પાણીમાં મલમ બનાવી ગમ ગુમડા પર લગાવવાથી મટે છે તો ગમ ગુમડા સાથે આ ત્રણ વનસ્પતિ ઓપ્શનમાં ચોથી આપી દે વડ પીપળો ઉમરડોની તુલસી એવું આપી દે તો આપણે અટવાઈ જઈએ તો ત્રણ વનસ્પતિ યાદ રાખી લેવું ગુમડાના ગુમડો આપણને કંઈ પાકી ગયું હોય અથવા વાગ્યું હોય તે ગુમડું જેવું થઈ જાય ત્યારબાદ એ વધારે પ્રસરે તો ત્યારે આ વડ પીપળાને ઉમરડો હોય તેમની ત્રણ છાલ ભેગી કરી ચૂર્ણ બનાવીને લગાવવાથી એ મટે છે ઉમરડાના પાનની લુગદી ગમે તેવા ઘા પર બાંધવાથી તે જલ્દીથી રૂજાય છે ઉદુંબટ વાતાવરણને ઠંડુ રાખે છે ખૂબ જ ઝડપથી વધે છે આપણે એક આંબલી આગળ જોઈ ગયા કે આંબલી જે ધ્વનિ પ્રદૂષણ માટે ઘટાડવા માટે અતિ મહત્વનું હતું હવે જોઈએ કડાયો કઢાયોનું સાયન્ટિફિક નામ છે સ્ટેરિક્યુલિયા યુરેન્સ કઢાયો હિન્દીમાં એને કહેવાય એનો અભ્યાસ કરીએ મોટા કદનું સૂકું પાનખર ગ્રુપ્સ પથરાડ ડુંગરાળ જંગલોમાં જોવા મળે છે પાનખર ઋતુ પછી ડાળીઓ થડનો રંગ સફેદથી ગુલાબી થાય છે ગુલાબી લીલા રંગના લંગોળ તથા છાલ ચાઠાવાળી ઉખડેલી જોવા મળે છે પાકા પણ લાલ રંગના કવર સાથે જોડાયેલા રહે છે કઢાયોનું ગુંદર કપડાના રંગકામ તેમજ દવાઓ ટેબ્લેટ બનાવવા ઉપયોગી છે અતિ મહત્ત્વનું આ આપણી માટે ખૂબ જ મહત્ત્વનું છે કે કડાનો ગુંદર કપડાના રંગકામ તેમજ દવાઓ ટેબ્લેટ બનાવવા ઉપયોગી છે દવાઓ અને ટેબ્લેટ બનાવવા માટે કઈ વનસ્પતિનો ઉપયોગ થાય છે તો કઢાયોનું પાણીમાં પલાળવાથી ફૂલે છે ગુંદરમાં રેચક ગુણ છે ચામડી ઉપર લગાડવા ગડું આવે ત્યારે નકલી દાંતના મસાલામાં આ પણ બીજું મહત્ત્વનો આપણને મુદ્દો મળ્યો કે નકલી દાંતના મસાલામાં કઈ વનસ્પતિનો ઉપયોગ થાય છે તો કડાયાનો ત્યારબાદ આગળ ઉપયોગ જોઈ ગયા આપણે કે દવાઓને ટેબ્લેટ બનાવવા માટે કડાયાનું દરેક જાતની મીઠી ગોળીઓ ચટણી વગેરે બનાવવા માટે ઉપયોગી છે તો આ આપણે કડાયાનો ઉપયોગો જોયા ત્યારબાદ છે કરમદા કરમદા કરુંદા એને હિન્દીમાં કહેવાય તો એના વિશે થોડુંક આપણે અભ્યાસ કરી લઈએ અહીંયા કે એનો સાયન્ટિફિક નેમ જોઈએ કેરીસા કેરેન્ડસ એનું સાયન્ટિફિક નેમ છે હવે જોઈએ આગળ હંમેશ લીલું રહીતું એવરગ્રીન કાંટાળું અને મધ્યમ કદનું વૃક્ષ છે ક્ષુપ છે માફ કરજો જંગલમાં તેમજ વગડામાં જોવા મળે છે આથી ગુલાબી જાંક ધરાવતા સફેદ અને મંદ સુગંધવાળા પુષ્પો પર પ્રથમ લીલા પાકતા ઘેરા જાબોડિયા અથવા કાળા રંગના ચિક્કટ રસ ધરાવતો ફળો બેસે છે જે કરમદા તરીકે પાકેલી અવસ્થામાં ખાવામાં અને મુરબ્બો બનાવવામાં વપરાય છે શીતકારક શરીરની ગરમી હણી લેનાર અને પેટની જીવાતના નાશક તરીકે ગણાય છે હવે મોરબ્બો બનાવવા સાથે કઈ વનસ્પતિ સંકળાયેલું છે તો કરમબાઈ એવું પ્રશ્ન સામાન્ય એવું બની શકે એકસો પાંચ વનસ્પતિઓ છે પાંચ દસ પાંચથી આઠ પ્રશ્નો નીકળવાના છે એટલે આપણે ઉપયોગી એવી બનવાની છે પરીક્ષામાં એવી પાંચથી છ જ વનસ્પતિઓ છે તેમ છતાંય આપણે બધી વનસ્પતિનો અભ્યાસ કરવો પડે કારણ કે કઈ વનસ્પતિ પૂછાય છે તે કંઈ જરૂરી આપણે કહી શકતા નહીં કે આ પૂછાશે એમ તો અહીંયા એક પ્રશ્ન બની શકે કે મુરબ્બો બનાવવા માટે કરમદાનો ઉપયોગ થાય છે હવે આજની અંતિમ વનસ્પતિ જોઈએ કરિયાતી લીલું જેને હિન્દીમાં એક કરિયા કરિયાતું કહેવાય એન્જ એન્ડ્રોગ્રાફિક પેનિક્યુલેટા એનું સાયન્ટિફિક નામ છે છોટ ચોમાસા અને શિયાળામાં થાય છે વર્ષાયું થડ ચોરસ પાન લાંબા તરંગીત પર્ણો જાંબલી છાંટવાળા સફેદ નાના ફૂલ થાય છે આંખો છોડ રૂમાટી રહી ચડકાટ મારતો નાજુક હોય છે પર્ણ સહિતનો છોડનો પાણીમાં ઉકાળો બનાવી તાવ લેવા તાવમાં લેવામાં આવે છે તે શક્તિવર્ધક તાવરોધક અને કૃમિનાશક તરીકે વપરાય છે મધુપ્રમેહના દર્દમાં અસરકારક છે અતિ કડવું પણ દવા તરીકે અમૃત છે તો આ વાક્ય કઈ વનસ્પતિ સાથે સંકળાયેલ છે તો કર્યાથી લીલું મિત્રો આજે આપણે અગિયારથી વીસ એટલે ટોટલ દસ વનસ્પતિઓને અભ્યાસ કર્યો આશા છે આપને આ વનસ્પતિઓ વિશે સારી એવી માહિતી મળી હતી અને અંતે એ જ કહીશ કે આપ આ બધું જોઈ લો વિડીયો ત્યારબાદ યુવા ઉપનિષદ અથવા કોઈ પણ પબ્લિકેશનની આપણી જોડે બુક હોય ત્યાંથી શોર્ટ નોટ્સ પૈ એ જ વાંચવી અથવા જાતે નોટ્સ બનાવી લેવી ને એ વાંચવી કારણ કે આટલું બધું વાંચશો તો એમાં એટલું બધું કંઈ કામનું કામનું બધું જ છે પણ આપણે પરીક્ષાની દ્રષ્ટિએ મહત્ત્વના મુદ્દાઓ જોવાના છે તો આશા છે આજનો આ વિડીયો આપને ગમ્યો હશે મળીએ નવા વિડીયોમાં નવી વનસ્પતિઓ સ્વાગત છે આપનો આજના વિડીયોમાં આજે આપણો વન ઔષધિનો ત્રીજો ભાગ છે આ અગાઉ આપણે બે ભાગ બનાવીને પ્લેલિસ્ટ બનાવેલ છે ફોરેસ્ટ ગાર્ડ નામની તેમાં અપલોડ કરી દીધેલ છે તો આજે આપણે એકવીસથી ત્રીસ નંબર એટલે ટોટલ દસ વનઔષધિઓના અભ્યાસ કરીશું આ ઘણી જ મહત્ત્વની વનઔષધિઓ છે અને આવનાર આપણી જે ફોરેસ્ટની એક્ઝામ છે એમાં ઘણી ઉપયોગી બનશે તો શરૂ કરીએ આજનો આ વિડીયો તો આજની આપણી પ્રથમ વનસ્પતિ છે કરંજ હિન્દીમાં એને કરંજ જ કહેવાય વૈજ્ઞાનિક નામ છે પોન ગામિયા પીનેટા પોન ગામયા પીનાટા એવું કંઈક એનું વૈજ્ઞાનિક નામ છે તો હવે વનસ્પતિ વિશે સારી રીતે અભ્યાસ કરીએ તો એમાં છે અતિ સુંદર મધ્યમ કદનું સદાહરિત વૃક્ષ નદીના કાંઠા કોતરોમાં ઊંઘેલું જોવા મળે છે પાન પાંચથી સાત કાયમી લીલા ચળકતા તથા ફૂલ ગુલાબી સફેદ હોય છે સુશોભિત વૃક્ષ તરીકે રસ્તા નહેર રેલવે લાઇન ઉપર ઉછેરવામાં આવે છે આના વૃક્ષને જ્યારે ફૂલ આવે ત્યારે વૃક્ષ અતિ સુંદર લાગે છે તો આ એની સામાન્ય માહિતી થઈ કે કરંજ વિશે શું છે તો એમાં ચડકતા તથા ગુલાબી સફેદ હોય છે સુશોભિત વૃક્ષ તરીકે રસ્તાને રેલવે લાઇન પર એને ઉછેરવામાં આવે છે વૃક્ષને જ્યારે ફૂલ આવે ત્યારે તે સુંદર લાગે છે આગળ જોઈએ તો એમાં છે બીજમાંથી તેલ કાઢવામાં આવે છે જે ચામડીના રોગમાં સંધિવા મટાડવા તેમજ સાબુ ઉદ્યોગમાં વપરાય છે તો સાબુ ઉદ્યોગ સાથે કઈ વનસ્પતિ સંકળાયેલ છે એવું પ્રશ્ન બની શકે તો એમાં આવશે કરંજ ચામડીના રોગમાં પણ એ અતિ મહત્ત્વની છે છાલ લોહી ટપકતા મસામાં પાન વાટીને લેપ જખમમાં મૂળ રસ સોજામાં ચાંદા સાફ કરવા વપરાય છે એટલે કે જે મહત્ત્વના અને મોટાભાગના ચામડીના રોગો છે તેની માટે કરંજ વનસ્પતિ અતિ મહત્ત્વની છે ફરીથી એકવાર જોઈ લઈએ કે તેના શું ઉપયોગ છે તો બીજમાંથી તેલ કાઢવામાં આવે છે જે ચામડીના રોગમાં સંધિવા મટાડવા તેમજ સાબુ ઉદ્યોગમાં વપરાય છે ત્યારબાદ આગળ જોઈએ બીજું તો છાલ લોહી ટપકતા મસામાં પાન વાટીને લેપ જખમમાં મૂળરસ સોજામાં સાફ ચાંદા સાફ કરવા માટે વપરાય છે તો આ થયું આજની પ્રથમ વનસ્પતિ કરંજ ને એનો આપણે સારી રીતે એવો અભ્યાસ કર્યો આગળ જોઈએ તો કાચકા નામની એક વનસ્પતિ છે તો એનો અભ્યાસ કરીએ કાચકા તો એને સાગર ગોટા કે કાંચકા પણ કહેવામાં આવે છે હવે એમાં જોઈએ વિસ્તારથી તો કેસિલ કેસીપેનિયા ક્રિસ્ટા એનું સાયન્ટિફિક નામ છે કેસીપેનિયા ક્રિસ્ટા હવે એમાં મુખ્ય બાબતો જોઈએ તો વેલની જેમ આધાર સાથે ચડતો કાંટાળો છોડ પાણીવાળા ભાગમાં ચોમાસામાં વગડામાં અથવા વાડ પર જોવા મળે છે તો આ એની સામાન્ય માહિતી થઈ કે વેલની જેમ તે હોય છે કાંટાળો છોડ છે પાણીવાળા ભાગમાં ચોમાસામાં વગડામાં અથવા વાડ પર જોવા મળે છે વાડ એટલે કે આપણે જે ઘરની આસુ ખેતરની આજુબાજુ કરીએ છીએ વાડ કાંટાળી તેમાં આ છોડ જોવા મળે છે બારી માસ લીલો રહે છે પીળા ફૂલ ખરી પડ્યા બાદ સખત કવચવાળા ઘેરા કથ્થાઈ રંગના લગભગ ચોરસ ચપટા ફળ બેસે છે બીજને કાચિયા કે ગોટા કહેવાય છે તો કાચકીયા કે ગોટા એ કઈ વનસ્પતિને અથવા એવું પૂછી શકે કે કાચકીયા નામના ફળ અથવા બીજ કઈ વનસ્પતિના છે તો કાંચકા કાચકા તો આપને કાચિયા તો કદાચ ના પૂછે પણ આ સાગર ગોટા અવશ્ય પૂછી શકે છે આગળ જોઈએ હવે આ બીજ શું ઉપયોગી જાય તો જે પેટની વ્યાધિમાં અને તાવ મટાડવા ખૂબ જ ઉપયોગી છે પેટની વ્યાધિમાં અને તાવ મટાડવા માટે કાચકાના બીજ ઘણા જ મહત્વના છે દાહક બળતરા તથા શારીરિક જખમો પર એરંડા તેલમાં શેકી તેના કુમળા પાન લગાવવાથી રાહત થાય છે તેના બીજનું તેલ જ્ઞાનતંતુને કારણે ઉદભવતી વ્યાધિમાં ઉપયોગમાં લેવાય છે તો અહીંથી આટલા આપણા ઉપયોગો એના શરૂ થાય છે તો આપ ખાસ નોંધી લેજો કે શું છે એના ઉપયોગો નોટ્સ બનાવી શકો છો આગળ જોઈએ કાજુ જે આપણે ખાઈએ છીએ સામાન્ય રીતે સફેદ અને કિડની આકારના હોય છે તે જોઈએ કાજુ કાજુ એનિકાર્ડિયમ ઓક્સિડી ઓક્સિડેન્ટલ ઇન કાર્ડિયમ ઓક્સિડેન્ટલ એનો સાયન્ટિફિક નેમ છે અને જોઈએ કાજુ વિશે તો કાજુના ઝાડ ડુંગરાળ પ્રદેશમાં તેમજ જંગલોમાં થાય છે આફ્રિકા અને દક્ષિણ ભારતમાં તે પુષ્કળ થાય છે તેની ખેતી પણ થાય છે તેના પાન લાંબા જાડા ચડકાટ મારતા હોય છે ઝાડ પર માક્ષરથી ફાગણ સુધી ફૂલ અને ચૈત્રથી જેઠ માસ સુધી ફળ આવે છે ફળ રેંગ હોય છે તેની નીચે કિડની આકારનું ડૂંટો હોય છે એટલે કે આવી રીતે આના કંઈક ફળ હોય છે આપણે જોયેલા જ છે એટલે સામાન્ય બાબત છે કે કાજુ કેવા હોય છે સફેદ રંગના એના ફળ હોય છે આપણે આહારમાં લેતા જોઈએ છે રંગબેરંગી ફળ સ્વાદિષ્ટ હોય છે તે ખાઈ શકાય ડૂંટો કાઢી શેકીને તેમાંથી કાજુ કાઢવામાં આવે છે કાજુ એ ધાતુ પુષ્ટિકારક છે તે બળ આપનાર રુચિકર અને બુદ્ધિવર્ધક છે તો આ મહત્વની બાબતો અહીંયાથી આપણે જોઈ લઈએ કે તે બળ આપનાર રુચિકર અને બુદ્ધિવર્ધક છે માટે ખૂબ જ વપરાય છે કાજુની નિકાસ થાય છે તો કાજુ વિશે સામાન્ય બાબતો આપણે જોઈ ગયા કે કિડની આકારના હોય છે તો પ્રશ્ન બની શકીએ કે કિડની આકારના ફળ કઈ વનસ્પતિના હોય છે તો કાજુના હવે આગળ જોઈએ ચોવીસમાં નંબરની વનસ્પતિ એ છે કાળીજીરી હિન્દીમાં એનું નામ આપેલ છે નહીં તો આપણે એનું સાયન્ટિફિકલ નામ જોઈએ તો સેન્ટ્રેથેરિયમ એન્થેલિમેન્ટિકમ થે એન્ટેલીમેન્ટથી સમયનું કંઈ સાયન્ટિફિક નેમ છે લાંબો સીધો કોમળ થડવાળો છોડ પડતર જમીનમાં ઊંઘે છે તેના થડ અને પાન પર બારીક રૂમાટી હોય છે પાનના કિનારા દાંતા અને આધાર ભાગ સાંકળો હોય છે ફૂલ ગુલાબી રંગના ગુચ્છામાં થાય છે વરસાયું છોડ છે બીજ કૃમિનાશક તરીકે ઉપયોગી છે તો કૃમિનાશક તરીકે કઈ વનસ્પતિનો ઉપયોગ થાય છે તો કાળીજીરી તે ઉત્તેજક એન્ટિસેપ્ટિક અને મૂત્રવર્ધક ગુણ ધરાવે છે બીજ ખાવાથી મધુપ્રમેહને અંકુશમાં રાખે છે તો અહીં આ પ્રશ્ન બની શકે કે મધુપ્રમેહ સાથે કઈ વનસ્પતિ સંકળાયેલ છે તો કાળીજીરી તો આથી એના મહત્ત્વના એવા ઉપયોગો આગળ જોઈએ કેળ જે આપણે સામાન્ય રીતે જોતા જ હોઈએ છીએ આપણા ખાતા હોઈએ છીએ કેળ વજન વધારવા માટે આપણે ફોરેસ્ટની એક્ઝામ છે એમાં જે વિદ્યાર્થી મિત્રોને વજન ઓછું થાય છે તે કેળ ગોળ અને દૂધનું અવશ્ય સેવન કરીએ જેનાથી ઘણો જ ફાયદો થાય છે તો જોઈએ હિન્દીમાં કેલ કેલા કહલી એના નામ છે વૈજ્ઞાનિક નામ છે મૂસા સેપ સેપેન્ટિકમ મુસા સેપેન્ટિકમ એનું સેપિન્ટમ એનું સાયન્ટિફિક નામ છે આગળ જોઈએ તો કેળ લગભગ ભારતમાં બધે જ થાય છે કેળ ઉપર ત્રણ ફૂટ લાંબુ અને દોઢ ફૂટ પહોળો પાન હોય થાય છે કેળ એ વરસાવી છોડ છે તેનું થડ એ ખરેખર થડ નથી પરંતુ અનેક પર્ણોના દંડથી બનેલું સ્તંભ છે તો આ પ્રશ્ન બની શકે કે કઈ વનસ્પતિનું થડ ખરેખર થડ નહીં પરંતુ પર્ણોના દંડથી બનેલો સ્તંભ છે તો કેળનું પાનનો પતરાળા તરીકે ઉપયોગ થાય છે કેળ એક જ વાર ફળે છે ત્યારબાદ તેને ખોદીને કાઢી નાખવામાં આવે છે તેના ફૂલવાળા દાંડા ઉપર ચારે બાજુ કેળા લાગે છે ફૂલનો દાંડો કાપીને તેનું શાક બનાવી શકાય છે પોસાયેલા કેળાવાળો દાંડો કાપી તેને પકવવામાં આવે છે પાકા કેળા પુષ્ટિકારક બળવર્ધક અને સ્વાદિષ્ટ હોય છે આગળ જોઈએ પ્રદર તથા ધાતુ વિકાસમાં તે ઘી સાથે લઈ શકાય છે તેથી ઘણા ફાયદો થાય છે કેળના થાંભલામાંથી પાણી કાઢીને પાપડ વગેરેનો લોટ બાંધવામાં વાપરી શકાય છે કેળના પાન કથા પૂજા વખતે વપરાય છે કેળના છોડના મૂળમાંથી ફણગા ફૂટે છે તેને ગાંઠ સાથે લઈ બીજે વવાય છે તો આપણે બીજ રહેતું નહીં પરંતુ ગાંઠ હોય છે જે કેળ સામાન્ય રીતે આવું હોય છે તો એની બાજુમાંથી ગાંઠ ફૂટે છે એના જેવો છોડ તૈયાર થઈ જાય છે તો એ આપણે કાપીને અને બીજે એનું સ્થાપન કરીએ તો ત્યાં કેળ ઊંઘી નીકળે છે આગળ જોઈએ કેસુડો ખાખરો હિન્દીમાં એને પલાશ કહેવાય વૈજ્ઞાનિક નામ બુટિયા મોનોસ્પર્મા એનું સાયન્ટિફિક નેમ છે ગુજરાતના વનોમાં સર્વત્ર જોવા મળે છે ત્રણ પાન ઉપર મોટી શિરાઓ હોય છે ફેબ્રુઆરી માર્ચ બાદ લાલ નારંગી રંગના ફૂલ ઘણા ગુચ્છમાં જોવા મળે છે ફૂલ ઘણા ગુચ્છમાં જોવા મળે છે ફૂલ ઘણા નહીં પણ ફૂલ ઘણા ગુચ્છમાં જોવા મળે છે થર્ડ કથ વાંકું ચૂંકું ઉછેર બીજથી થાય છે કેસુડામાંથી પ્રાપ્ત થતો ગુંદર બંગાળ કીનો બ્યુટિયા ગમ અતિશાલ લાભપ્રદ છે તો અહીંયાથી બ્યુટિયા ગમ કઈ વનસ્પતિમાંથી મળે છે તો આપણે જોઈ શકીએ તો કેસુડામાંથી બીજમાં કૃમિનાશક ગુણ છે બીજ લીમડાના રસમાં પીસીને વળવાળી ચામડી પર લગાવવામાં આવે છે બીજ દાદર જખમ તથા આંતરડાની કૃમિ માટે વપરાય છે તો આ એના મહત્વના બાબતો થઈ કે કઈ કઈ ઉપયોગી એવી બાબતો છે બ્યુટિયા ગમ આવો પૂછી શકે કે બંગાળ કીનો બ્યુટિયા કઈ વનસ્પતિમાંથી મળે છે તો શું છે એવું એ પૂછી શકે તો ગુંદર અને મળે છે કહીએ તો કેસુડો જેને હિન્દીમાં પલાસ કહેવાય બુટિયા મોનસપર્મા એનો સાયન્ટિફિક નેમ છે તો આ વાત થઈ કેસુડાની હવે કોકમ આગળની વનસ્પતિ છે તે જોઈએ કોકમ ગાર્સિનિયા ઇન્ડિકા એનું સાયન્ટિફિક નામ છે પશ્ચિમ ઘાટ તથા દક્ષિણ ભારતના જંગલમાં થતું આ એવરગ્રીન મધ્યમ આકારનું વૃક્ષ છે દેખાવે સુંદર ચડકાટ મારતા સદાહરિત પાન અને નમેલી ડાળીઓ સુંદર લાગે છે વૃક્ષના ફળનો વાયબ ભાગ કોકમ ફૂલ દાળ શાક સ્વાદ વૃદ્ધિ માટે ખટાશ તરીકે વપરાય છે તેનાથી ખોરાકની પાચકતા પણ વધે છે તેના બીજમાંથી મળતું ઘટ્ટ તેલ કોકમનું ઘી તે શિયાળામાં તરડાઈ જતી ચામડી સાથે ઉત્તમ રક્ષણ પૂરું પાડે છે તો કોકમમાંથી આપણને એના બીજ હોય તેમાંથી તેલ પણ મળે છે મોડામાંની ડોળી હોય તેમાંથી પણ તેલ મળે છે તો આગળ આવશે તો તેનો આપણે અભ્યાસ કરીશું ત્યારબાદ આગળ જોઈએ તેથી આ તેલ કન્ફેક્શનરી કોસ્મેટિક ઇન્ડસ્ટ્રીમાં સૌંદર્ય પ્રસાધનોની બનાવટમાં પણ ઉપયોગ લેવાય છે રાજપીપળા વનસ્પતિ ઉદ્યાનમાં કોકમના ઘણા વૃક્ષો છે તો કન્ફેક્સ સિક્સનરી અને કોસ્મેટિક ઇન્ડસ્ટ્રીમાં કઈ વનસ્પતિનો ઉપયોગ થાય છે તો એવું કહી શકીએ આપણે કે કોકમનો ને રાજીપડા વનસ્પતિ ઉદ્યાનમાં આ નર્મદા જિલ્લામાં જે છે રાજપીપળા એમાં ઘણી માત્રામાં કોકમના વૃક્ષો જોવા મળે છે ત્યારબાદ આગળ જોઈએ કૌચા કે વાંચ એનું સાયન્ટિફિક હિન્દીમાં નામ છે વૈજ્ઞાનિક નામ જોઈએ તેમાં છે મ્યુક્યુના પોરી પ્રુરિન્સ મ્યુક્યુના પ્યુરિયન્સ એનું સાયન્ટિફિક નેમ છે એના વિશે સારો એવો અભ્યાસ કરીએ તો ચોમાસામાં કવચના વેલા ફૂટીને વાળ ઝાડ પર ચડી જાય છે વાળના પત્તાની જેમ તેના ત્રણ પત્તા સાથે હોય છે વેલા પર ભૂરા રંગના ફૂલ બેસે છે ફૂલ સુંદર હોય છે પછી તેમાંથી ગુચ્છાદાર શીંગો થાય છે પછી દરેક ગુચ્છામાં પાંચથી દસ શીંગો લાગે છે તો કોની સિંગોનો ઉપયોગ આપણે કહી શકીએ તેની સિંગો નાની નાની રૂવાટી જે આપણા શરીરના ખુલ્લા ભાગ પર લગાવવાથી ઘણી ખંજવાળ આવે છે આ ખંજવાળને શાંત કરવા માટે છાણ ચોપડવામાં આવે છે આવી હોય છે આની સિંગો ને એના પર આવા રોમ હોય છે જે આપણી ચામડી સાથે ચોંટી જાય તો આપણને ખંજવાળ આવે ત્યારબાદ છાણ લગાવીએ તો એ શાંત થઈ શકે એવું હોય છે પેટમાં કરમીઓ માટે ઘણો સચોટ ઉપયોગ કવચનો છે તેની સીંગો ઉપર કાંટા રૂવાંટા છરીતી છોલી દૂધ ગોળ અથવા દહીંમાં ભેળવી ખવડાવી દેવાથી કરમિયા બહાર આવી જાય છે તો કરમિયા માટે અતિ મહત્ત્વનું આ છોડ છે કવચા નામનું ત્યારબાદ આગળ જોઈએ કે આ સિવાય ધાતુ પુષ્ટિ માટે બી દૂધમાં બાફી શુદ્ધ કરી વપરાય છે તેનો કવચા પાક પણ બનાવવામાં આવે છે તે શક્તિવર્ધક અને વીર્યવર્ધક તરીકે ઘણો લાભદાયી છે શક્તિવર્ધક અને વીર્યવર્ધક સાથે કઈ વનસ્પતિ સંકળાયેલ છે તો આપણે જોયું તે પ્રમાણે કવચા કેવા જ પણ એને કહેવાય છે તેનો કવચા પાક પણ બનાવવામાં આવે છે તે આગળ જોઈ ગયું આપણે તેનું બીજ નામ ભૈરવસિંહ પણ છે ભૈરવસિંહ કઈ વનસ્પતિ ઓળખાય છે તો કૌચા એવો પ્રશ્ન બની શકે છે જંગલમાં કેન્યા નામે ઓળખાતા વાંદરા આના બીજ ખૂબ ખાય છે આ પ્રશ્ન પણ બની શકે કેલ્યા નામના વાંદરા કઈ વનસ્પતિ પર બેસે છે તો ભૈરવસિંહ અથવા કવચા આગળ જોઈએ તો કોઠી કે તેને હિન્દીમાં કહેવાય લિમોનિયા એસીડી સીમા એસીડીસીમાં એનું સાયન્ટિફિક નામ છે સાયન્ટિફિક નામમાં થોડું ઘણું કંઈક ઉચ્ચારમાં ભૂલ થઈ શકે છે એ બદલ માપી પરંતુ આવું જ કંઈ લગતું ઓળખતું નામ છે કે લિમોનિયા એસિડિસી માં જોઈએ એનો અભ્યાસ કરીએ તો સદાહરિત વિશાળ વૃક્ષ કોઠીના ઝાડ ગુજરાતમાં બધે જ જોવા મળે છે તેના પર ગોળ લાડવા જેવા ફળ લાગે છે તેનું છોડ કઠણ હોય છે પાકું કોઠીનું ફળ ઘણું સુગંધીદાર અને સ્વાદિષ્ટ હોય છે તેમાં ગોળ અથવા સાકર નાખી ચટણી બનાવી ખાવાના ઉપયોગમાં લેવાય છે પાકા કોઠીનો મુરબ્બો પણ બનાવે છે તો આ ઉપયોગથી મુરબ્બો કઈ વનસ્પતિનો બનાવી શકાય છે એવો પ્રશ્ન સામાન્ય તો ના જ બને તેમ છતાંય આપણે અભ્યાસ કરી લેતો કોઠીનું શરીર પર પિત્તના ઢીમણા પર કોઠીના પાનની ચટણી બનાવી લગાડવાથી આરામ થાય છે સ્ત્રીઓના પ્રદરમાં કોઠી તથા વાંસના પત્તાનું ચૂર્ણ મધમાં આપવાથી સારો ફાયદો થાય છે સવારના પહોરમાં પાખા કોઠાના ગર્ભ સાથે ગોળ તથા પાણી મેળવી શરબત જેવું બનાવી પી જવું આ પ્રમાણે પંદર દિવસ પીવાથી હરસ મસા નાબૂદ થાય છે અંગ્રેજીમાં કોઠીને ગુડ એપલ કહે છે કઈ વનસ્પતિનું ગુડ એપલ કહે છે તો કોઠીને ત્યારબાદ આજની અંતિમ વનસ્પતિ છે કેરડા કરીર કેરડા એનું હિન્દીમાં નામ છે વૈજ્ઞાનિક નામ કેપેરીસ ડ્યુકી ડેસી ડ્યુ કેપેરીસ ડેસી ડ્યુ એનું સાયન્ટિફિક નામ છે તો એનો અભ્યાસ કરીએ આપણા અથાણામાં કેરડાનું વિશેષ મહત્વ છે આયુર્વેદમાં કેરડાને કરીર કહેવામાં આવે છે તો કરીર કઈ વનસ્પતિને કહેવામાં આવે છે તો કેરડાને કરીર કેરડા આયુર્વેદનું ઉત્તમ ઔષધ છે ગુજરાત કરતાં કચ્છ કાઠિયાવાડમાં તે વધુ ઉપયોગ થાય છે વૈશાખ જેટમાં કેરડા આવવા લાગે છે કેરડાનું અથાણું અને તેનું ચૂર્ણ કરી ડાયાબિટીસવાળાને નિયમિત ખાવું જોઈએ આ કેરડા ગુણોની દ્રષ્ટિએ કડવા તુરા ઉષ્ણ અને વૃક્ષ છે તે કફ જ્વર ઉધરસ શરદી દમ જેવા કફના રોગોમાં ખૂબ હિતાવહ છે પ્રમેય અને મૂત્રમાર્ગના રોગોમાં તથા અર્સમસામાં તે ખૂબ હિતાવહ છે તો પ્રમેય તેમજ મૂત્રમાર્ગના રોગોમાં કોનો ઉપયોગ થાય છે તો કેરડાનો આગળ જોઈએ સોજો અને કૃમિનો નાશ કરનાર છે કેરડાનો નિયમિત ઉપયોગ કરવાથી ઘણા વખતની જુદી જૂની આપણને કબજિયાત હોય તે દૂર થાય છે તો કબજિયાત સાથે કઈ વનસ્પતિ સંકળાયેલ છે તો કેરડો સોજો અને કૃમિનો નાશ કરનારથી પથરી પ્રોસ્ટેટ જેવા મૂત્રમાર્ગના રોગોમાં થતો મૂત્રનો અવરોધ દૂર કરે છે તો પથરી સાથે તેમજ પ્રોસ્ટેટ જેવા મૂત્રમાર્ગના રોગોમાં કેરડાનો અતિ મહત્ત્વનો ઉપયોગ છે તો આપણે આજે દસ વનસ્પતિઓનો અભ્યાસ કર્યો આશા છે આજનો આ વિડીયો આપને ગમ્યો હશે કંઈ સુધારા વધારા હોય તો આપ સજેસ્ટ કરી શકો છો તો મળીએ નવા વિડીયોમાં નવી વનસ્પતિઓ સાથે ત્યાં ત્યારથી મિત્રો સ્વાગત છે આજનો આ વનઔષધિના ચોથા ભાગમાં આગાઉ આપણે ત્રણ ભાગ બનાવીને પ્લે લિસ્ટ બનાવેલ છે ને ત્યાં અપલોડ કરી દીધેલ છે તો આજનો આ ચોથો ભાગ છે આપણે દસ વનઔષધિઓનો અભ્યાસ કરીશું આશા છે આજનો આ વિડિયો આપને ગમશે તો શરૂ કરીએ આજનો આ વિડીયો તો સૌ પ્રથમ આજની આપણી વનસ્પતિ છે ખેર હિન્દીમાં એને ખેર કહેવાય વૈજ્ઞાનિક નામ એકાશિયા કેટેચુ ગુજરાતમાં બધા જંગલોમાં થાય છે આ એક મોટું કાંટાળું વૃક્ષ છે વીસથી ત્રીસ ફૂટ ઊંચા આ ઝાડનું ગુંદર ખાવાલાયક હોય છે તો આપણને ઓપ્શનમાં આપી શકે કે કઈ વનસ્પતિનું ગુંદર ખાવાલાયક હોય છે તો ખેર આપે મૌડો આપે આંબો આપે ત્યારબાદ બીજી બે વનસ્પતિ આપી દે એટલે આપણને ત્યાં પૂછી શકે કે આમાંથી કઈ વનસ્પતિનું ગુંદર આપણે ખાઈ શકીએ છીએ તો એમાં આવશે જવાબ ખેર પરિપક્વ થડના મધ્ય ભાગના લાકડાના કટકા ઉકાળીને તેમાંથી કાથો મેળવવામાં આવે છે આ મહત્વનો પ્રશ્ન છે કે કઈ વનસ્પતિમાંથી કાથો મેળવવામાં આવે છે તો ખેરમાંથી અને એનો ગુંદર પણ ખાવાલાયક હોય છે આગળ જોઈએ જે ઉત્તમ પ્રકારના એસ્ટ્રીજન્ટ તરીકે ઘાર ઉજવવામાં તથા વહેતું બંધ કરવામાં ઉપયોગી છે તો અહીંયા આપણે મહત્ત્વની બાબતો બે જોઈ કે ખેરના વૃક્ષમાંથી કાથો અને ગુંદર ખાવાલાયક હોય છે આગળ જોઈએ તો એમાં છે કે લોહી જે આપણને નીકળતું હોય તે બંધ કરવામાં ઉપયોગી છે ત્યારબાદ ખાવાના પાનમાં તેનો ઉપયોગ આપણો આપણા માટે જાણીતો છે તે આપણે આ જે કાથો હોય તેનો ખાવાના પાનમાં આપણે ઉપયોગ કરીએ છીએ લાકડામાંથી તબલા બનાવાય છે વૃક્ષનો ઉપયોગ લાખ ઉછેર માટે થઈ શકે છે વૃક્ષ પાનખર છે પાન માટે સંયુક્ત ચડકાટ મારતા જાડા છે તો અહીં આપણે ત્રણ ઉપયોગ જોઈ ગયા તો પહેલો ઉપયોગ હતો કે તેનું ગુંદર ખાવા લાગીએ છે બીજો ઉપયોગ એ હતો કે તેમાંથી આપણને થડમાંથી કાથો મળે છે તો તેનો ઉપયોગ એસ્ટ્રીજન્ટ તરીકે ઘાર ઉજવવા લોહી બંધ કરવા તેમજ તેનો ત્રીજો ઉપયોગ એવો કહીએ કે પાનનો પાનમાં કાથાનો ઉપયોગ આપણે ખાવા માટે કરીએ છીએ તો આ આપણે ખેરના ઉપયોગ જોઈ ગયા આગળ જોઈએ ગરમાડો અમલતાસ એનું હિન્દીમાં નામ છે વૈજ્ઞાનિક નામ કેશિયા ફિસ્ટુલા એનું સાયન્ટિફિક નામ છે મોટું પાનખર ઝાડ છે તેના પર આવડના જેવા પી પીળા પણ ગુચ્છેદાર સુંદર ફૂલો થાય છે વસંત ઋતુમાં આ ઝાડ આખું સોનેરી પીળા રંગના ફૂલોથી છવાયેલું અત્યંત આકર્ષક લાગે છે તેના પર એક હાથ લાંબી શીંગો આવે છે તો કઈ વનસ્પતિ પર એક હાથ લાંબી શીંગો આવે છે તો ગરમાળા પર તે શીંગોમાં ચીકણા ગર્ભ કાળા રંગના હોય છે તેનો ઉપયોગ દવા તરીકે થાય છે તો કઈ વનસ્પતિની શીંગોનો ઉપયોગ દવા તરીકે થાય છે તો ગરમાળાનો આગળ જોઈએ તો એમાં છે તેને ગરમાળાનું ગોળ કહે છે પેટના રોગોમાં તેનો ઉપયોગ થાય છે ખાસ કરીને વિરેચન માટે પણ વપરાય છે બાળક સગર્ભા સ્ત્રી વગેરે નાજુક પ્રકૃતિવાળાને હલકો પણ સારો ગુલાબ લાવી પેટ સાફ કરે છે સાંધાની પીડા દૂર કરવા માટે સાંધા પર ચોપડવામાં આવે છે કાકડા વધીને દુખાવો થાય ત્યારે તેની છાલને પાણીમાં ઉકાળીને તેના કોગળા કરવાથી આરામ થાય છે અને ન રુજાતા વ્રણો ને તેના ફૂલના ઉકાળાથી ધોવાથી જલ્દી રૂજાય છે તો અહીંયા જે બાળ બાળક અને સગર્ભા સ્ત્રી નાજુક પ્રકૃતિવાળાને હલકો પણ સારો ગુલાબી લાવી પેટ સાફ કરે છે સાંધાની પીડા દૂર કરવા માટે સાંધા પર ચોપડવામાં આવે છે ગરમાળો તેને ગરમાળાનું ગોળ કહે છે તો એમાં આપણે ઉપયોગો જોઈએ તો એમાં એક તો એવું છે કે એની સિંગો હોય છે જે એક હાથ જેટલી લાંબી હોય છે અને એ શિંગોના જે બીજ હોય છે તેનો આપણે દવા તરીકે ઉપયોગ કરીએ છીએ તો આથી આ ગરમાળાનો ઉપયોગ આગળ જોઈએ તો આગળની વનસ્પતિ છે ગળો હિન્દીમાં એને ગિલોય કહેવાય વૈજ્ઞાનિક નામ ટીનોસ્પોરા કોલ્ડિફોલિયા એનું સાયન્ટિફિક નેમ છે તેમાં જોઈએ ઘણું ખરું બધા વ્યાધિઓમાં કામ આવતી વેલાવાળી વનસ્પતિ હોવાથી તેનું સંસ્કૃત નામ અમૃતા છે બીજા કોઈ પણ ઝાડ પર તેના વેલા ચટી જાય છે ખાસ કરીને કડવા લીમડા પરની ગળો ઉત્તમ હોય છે તો અમૃત તરીકે કઈ વનસ્પતિને અમૃતા તરીકે કઈ વનસ્પતિને ઓળખવામાં આવે છે તો ગળો લીમડા પરના ગળો ઉત્તમ હોય છે એ માન્યતા છે તેના પાન પીપળના પાન જેવા હોય છે શરીરના વાયુ પિત્ત કપ આ ત્રણેય દોષોના વિકારોને દૂર કરી શરીરને તંદુરસ્ત બનાવે છે અહીંથી પણ એક પ્રશ્ન નીકળી શકે ત્યારબાદ આગળ જોઈએ ઘી સાથે વાને ગોળ સાથે કબજિયાતને સાકર સાથે ગરમીને મધ સાથે કફને દિવેલ કે સૂંટ સાથે આમ વાતને મટાડે છે આ સૂંટ કઈ વનસ્પતિમાંથી મેળવવામાં આવે છે તો આદુ ગળો ગોખરું આમળા આ ત્રણેય સરખે ભાગે લઈ ચૂર્ણ કરી સાકર તથા ઘી સાથે રોજ ખાવાથી કદી બીમાર થઈ વૈદને ઘે જવું પડતું નથી તો કઈ વનસ્પતિ ત્રણ ગળો ગોખરું અને આમળા ગળોનું સત્વ પણ ઘણું ઉપયોગી છે આજકાલ મીઠી પેશાબ રોગ ઘણા જોવા મળે છે તેમાં ગળો ઘણું સારું કામ આપે છે ગળાના વેલા ઉપર પર્ણો માત્ર ચોમાસા પૂરતા રહે છે પછી પર્ણ પર્ણરહિત થઈ જાય છે તો કઈ વનસ્પતિમાં ચોમાસા પૂરતા જ પરણો આવે છે તો એમાં આવશે ગળો ત્યારબાદ આગળ જોઈએ ગુગળ એનું ગૂગલ ગુગુલ એવું હિન્દીમાં નામ છે કોમીફોરા વીટી એનું સાયન્ટિફિક નામ છે આગળ જોઈએ મારવાડ સિંધ કચ્છ સૌરાષ્ટ્ર તથા સિંગાપુરમાં તેના ઘણા ઝાડ થાય છે ગરમીમાં ઝાડમાંથી ઝડતો ગુંદર ગુગળ નામે ઓળખાય છે ગૂગળના ધૂપથી હવાના જંતુ મરી જઈ હવા શુદ્ધ થાય છે તો કઈ વનસ્પતિનો આપણે ગુંદર જંતુઓનો નાશ કરવા માટે વપરાય છે તો ગૂગળનું મહીપાક્ષ મહાતિલ કુમુદ પદ્ધમ હિરણને ભેદની પાંચ જાતનું ગૂગળ હોય છે તો એવું પૂછી શકીએ કે આ સાના પ્રકાર છે મહિપાક્ષ મહાતિલ કુમુદ પદમ હિરણને તો એ ગૂગળના પ્રકાર છે અથવા એવું પૂછી શકે કે આમાંથી કયો ગૂગળનો પ્રકાર નહીં એની પાંચ ચાર આપી દે આપણને ઓપ્શનમાં તો આ યાદ રાખવા મહીપાક્ષ મહાતેલ કુમુદ પદમ હિરણને આ બધામાં હિરણને યાહિરા ગૂગડ જ મનુષ્ય જાતિના વ્યાધિઓમાં વપરાય છે કોઈકવાર વાર ભીસા પણ વાપરવામાં આવે છે તેનો ઉપયોગ દુખાવામાં સાંધા દુખવા વગેરે વાયુના રોગોમાં થાય છે યોગરાજ ગુગડ કાચનાર ગુગડ ત્રિફલા ગુગડ ગોકસુર્દી ગુગડ અભયાદી ગુગડ રાસનાદિ ગુગળ વગેરે અનેક દવાની બનાવટો તેમાંથી તૈયાર થાય છે શરીરની ચરબી ઘટાડવા માટે ગુગળ પાણી સાથે લેવાથી ઘણો ફાયદાકારક છે આ એક સૂપ છે એટલે છોડ કરતાં નાનું હોય તેને સૂપ કહેવાય તો કદમાં નાનું એનું છોડ હોય છે ગૂગડનું આયુષ્ય અન્ય એક સૂપ કરતાં ઓછું હોય છે ત્યારબાદ આગળ જોઈએ સામાન્ય જનતા તેનો ધૂપ અગરબત્તી વગેરેમાં ઉપયોગ કરી હવા શુદ્ધ કરે છે તો પાંચ આપણે ગૂગડના પ્રકાર જોઈ ગયા ત્યારબાદ જંતુઓના નાશ માટે ગૂગડનો ઉપયોગ થાય છે તો આ બે બાબતો આપણે જોઈ ગયા અહીંયા ત્યારબાદ આગળ જોઈએ ગોખરું હિંદેભાઈ એનું નામ છે ગોખરું સાયન્ટિફિક નામ છે પીડેલિયમ યુએક્સ એનું સાયન્ટિફિક નામ છે એનો અભ્યાસ કરીએ તો એમાં છે ઉબા ગોખરૂ યાને બોડા ગોખરું અને વેલા ગોખરૂ એમ બે જાતના ગોખરૂ જોવા મળે છે ઊભા ગોખરુંના છોડ થાય છે તેના તેને તલના છોડ જેવા પાન થાય છે અને જમીનની એક ફૂટ જેટલો ઊંચો છોડ હોય છે તેના ફળ પર ત્રણ બાજુ કાંટા હોય છે તેને ત્રિકંટક પણ કહેવાય છે તો ત્રિકંટક કોને કહેવાય છે તો ગોખરૂને ઊબા ગોખરું કચ્છમાં જ થાય છે જ્યારે બેઠા ત્રિકંટક ગોખરું ગુજરાતમાં બધે જ થાય છે તો પ્રશ્ન પૂછી શકે કે કચ્છમાં કેવા ગોખરું થાય છે તો ઊભા ગોખરું વેલ ગોખરું કાળી જમીનમાં ખૂબ ફેલાયેલા વેલા રૂપે થાય છે તેના પાન ચણાના પાન જેવા હોય છે તેમાં ચારે બાજુ કાંટાવાળા અને ગોખરું જોવા મળે છે ગોખરું શક્તિવર્ધક ધાતુ પુષ્ટિકારક મનાય છે તેનો ઉપયોગ પેશાબ લાવવામાં પણ થાય છે કોનો ઉપયોગ પેશાબ લાવવામાં પણ થાય છે તો ગોખરૂનો પથરીને તોડવા માટે તે વપરાય છે તો આ ઘણો મહત્ત્વનો પ્રશ્ન છે ત્યારબાદ આગળ જોઈએ એમાં છે શીતળા ઓરી અછબડાની ગરમી કાઢવા માટે પણ વપરાય છે આ સિવાય ગોધુરાધિ ધૂત ગોતુરાધિ અવલેહ તેમજ બીજા અનેક વ્યાધિઓમાં ગોખરૂનો સારો ઉપયોગ થાય છે આંકડી એટલે બાળકોની માં આંબલીના કાતરાને પલાળીને કાઢેલા રસમાં પણ ગોખરું બોડી વાટી ગાળી આ રસ બે તોલા પાવાથી તે મટે છે તો આપણે ત્રિકંટક કહેવાય એ ગોખરું માટે છે ત્યારબાદ એના અન્ય ઉપયોગ જોયા આગળ જોઈએ ગોરડ ગોરડા એનું હિન્દીમાં નામ છે વૈજ્ઞાનિક નામ છે એકાશિયા સેનેજલ મધ્યમ કદનું આ વૃક્ષ કચ્છમાં થાય છે તે બાવનનો જ એક પ્રકાર છે તો ગોરડ એ કોનો પ્રકાર છે તો બાવનનો તેનો ગુંદર ઔષધોમાં રંગકામમાં તેમજ ખોરાકમાં મહત્વરૂપ હોય તેને ટ્રુ ગમ એરેબિક અથવા ગમ એરેબિક ઓફ કોમર્સ કહે છે તો આ શબ્દ કોની સાથે સંકળાયેલ છે એવો પ્રશ્ન પૂછી શકે તો ગુંદર સાથે પ્લસ બીજામાં કે ટ્રુ ગમ એરેબિક અથવા ગમ એરેબિક ઓફ કોમર્સ કોને કહેવામાં આવે છે તો ગોરડના ગુંદરની પ્રસૂતા સ્ત્રીઓ ગુંદર પાક શક્તિવર્ધક તરીકે ખાય છે તેના પાન હળદર સાથે લીલો રંગ આપે છે જે વનસ્પતિજન્ય રંગ તરીકે વપરાય છે તો વનસ્પતિજન્ય રંગ તરીકે કઈ વનસ્પતિનો ઉપયોગ થાય છે અથવા કઈ વનસ્પતિના પાનનો ઉપયોગ થાય છે તો ગોરડનું આગળ જોઈએ ઘા બાજરીયું એનું હિન્દીમાં નામ છે પાતળ વૈજ્ઞાનિક નામ છે ટાઈફા એંગુસ રસ્તાઓને કાંઠે નાળા અને નદી કાંઠે પાણી ભરાઈ રહેતા ભાગમાં ઊંઘી નીકળે છે તેના પોલા પુષ્પોમાંથી મળતા રૂ જેવા રેસાદાર ભાગની રાખ તાજા જખમ કે કપાયેલ ભાગમાં ભરી દેતા જખમ પાકતું નથી રોજ ઝડપી થાય છે તો રૂજ ઝડપી લાવવા માટે અથવા જખમમાં ઘા બાજરીયાનો ઉપયોગ થાય છે આગળ જોઈએ ચણોટી ચણોઠી હિન્દીમાં એને ચણોઠી કે ચોટલી કહેવાય છે વૈજ્ઞાનિક નામ એબ્રુસ પ્રેસિટોરિયસ એનું સાયન્ટિફિક નામ છે તો એનો અભ્યાસ કરીએ આપણે પાનખરવેલ છે ઝાંખરામાં વાડ ઉપર દરેક જગ્યાએ જોવા મળે છે પાન આઠથી દસ જોડીમાં આંબલી જેવા લમગોળ હોય છે સફેદ કાળા કે લાલ રંગના બીજ કે જેનું એક સરખું વજન એક ગ્રામ રતિબાર જેટલું હોય છે બહુ બહુવર્ષાયું વેલ છે પાન વાટીને મધ સાથે સોજાવાળા ભાગ ઉપર લગાડવાથી સોજો મટે છે સફેદ ચણોટી ઘીમાં ઝેર તરીકે ઉલટી કરાવવા તથા પાનનો રસ ઝાડા બંધ કરવાની દવા તરીકે વપરાય છે તો ઉલટી કરાવવા માટે કઈ ચણોટીનો ઉપયોગ થાય છે તો સફેદ ચણોટીનો પાન વમનકારી રેચક શક્તિવર્ધક ગળાના સોજા આફરો મેલી પાડવામાં વપરાય છે તો આ થયાના ઉપયોગો આગળ જોઈએ ચારોળી ચિરોંજી એને હિન્દીમાં કહેવાય બુસાન ભૂસનેનિયા લેંગ લેન્જન એનું સાયન્ટિફિક નામ છે ચારોળીના ઝાડ હિમાલય કોકણ મલબાર નાગપુર ઉદેપુર રાજીપળા વગેરે ડુંગરાળ પ્રદેશમાં થાય છે ઝાડ ઘણા મોટા હોય છે સૂકા પાનખર જંગલનું સુંદર વૃક્ષ છે તેના ઉપર બકરાના કાન જેવા રૂવાટા યુક્ત પાન થાય છે આ પાનના પતરાડા બને છે ઝાડ ઉપર ફૂલ પોષથી ફાગણ માસ સુધી આવે છે અને ફળ ફાગણથી ચૈત્ર માસ સુધી આવે છે ફળ ગુલાબી લાલ નાના ફાલસા જેવા હોય છે બોરની જેમ તે ખવાય છે તેના બીને ફોડોની ચારોળી કાઢવામાં આવે છે આગળ જોઈએ ચારોળી ખાવામાં સ્વાદિષ્ટ બુદ્ધિવર્ધક છે તો સ્વાદિષ્ટ અને બુદ્ધિવર્ધક એટલે આ મહત્વની છે ચારોળી મીઠાઈઓ ઉપર ચારોળી છાંટવામાં આવે છે ચારોળીનું તેલ બદામના તેલ જેવા ગુણવાળું હોય છે તો કઈ વનસ્પતિનું તેલ બદામના તેલ જેવું ગુણકારી હોય છે તો ચારોળીનું ચીડવા પર ચોરી દૂધમાં વાટી ચોપડવાથી ફાયદો થાય છે તો આ થાય ચારોળીનો ઉપયોગ આગળ જોઈએ ચિત્રક ને આજની આપણી આ અંતિમ વનસ્પતિ છે ચિત્રક ચિત્રક એને હિન્દીમાં પણ કહેવાય પ્લૂમબાજ પ્લૂમબાગો ઝાયનિકા એનું સાયન્ટિફિક નામ છે નાનો છોડ ચળકતા પાન અને સફેદ ફૂલો સાથે ભેજવાળા વિસ્તારમાં ઝાડ નીચે જોવા મળે છે બહુ વર્ષાયું છોડ છે આકા છોડ પર સફેદ રૂવાટી હોય છે મૂળનો રસ ચામડીના રોગ મટાડવા તેમજ સ્વાસ્થ્યકારક ઉત્તેજક પેટની તકલીફોમાં પાચનશક્તિ વધારવામાં ઉપયોગી છે તો કઈ વનસ્પતિઓનો મૂળનો રસ ચામડીના રોગ મટાડવા ઉપયોગ થાય છે તો ચિત્રકનો હવે જંગલોમાં જૂજે જોવા મળે છે તો આજે આપણે દસ વનસ્પતિઓનો અભ્યાસ કર્યો એટલે ટોટલ આપણે એકથી ચાલીસ વનસ્પતિ જેટલી પૂર્ણ થઈ ગઈ છે ચોસઠ જેટલી વનસ્પતિઓ બાકી છે એનું ટૂંક જ સમય અમે વિડીયો બનાવીને અપલોડ કરીશ તો જોડાયેલા રહો આપણા ચેનલ સાથે મળીએ નવા વિડીયોમાં વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપનું આજના વિડીયોમાં આપણો આ વનઔષધિનો પાંચમો ભાગ છે એટલે આપણે એકતાલીસથી લઈને પચાસ સુધીની જે વનસ્પતિઓ છે તેનો અભ્યાસ કરીશું જે આપણી આગળની ચાલીસ વનસ્પતિઓ છે તેની વિડીયો બનાવીને આપણે પ્લેલિસ્ટમાં મૂકી દીધેલ છે તો આપ ત્યાં જઈને નિહાળી શકો છો તો શરૂ કરીએ આજનો આ વિડીયો તો આજની આપણી પ્રથમ વનસ્પતિ છે જામફળ હિન્દીમાં એને અમૃત કહેવાય વૈજ્ઞાનિક નામ છે પેસેડિયમ ગુજાવા જામફળ બધે જ થાય છે અને બે વર્ષે ફળ આપે છે સફેદ તથા ગુલાબી એમ બે પ્રકારના ફળ થાય છે તે ફળો સ્વાદિષ્ટ અને શીત હોય છે પેટના વિકારોમાં તેના કુમળા પાનની ભાજી વાટી પાઈ દેવી ભાંગના નશામાં જામફળ ખવડાવવાથી તે ઉતરે છે તો આ મહત્વનો પ્રશ્ન અહીંયાથી બની શકે એ ભાંગના નશામાં કઈ વનસ્પતિનો ઉપયોગ નશો ઉતારવા માટે થાય છે તો આપણે જામફળ જમરૂપ પણ કહીએ છીએ આપણે સામાન્ય ભાષામાં આંખના ફૂલના સોજા અથવા દુખાવા પર જામફળથી પાનમાં થોડી ફટકડી મેળવી ચટણી બનાવી અંતરપટ કરી આંખે બાંધવાથી અદ્ભુત ફાયદો થાય છે આગળ નિહાળીએ તો એમાં જ છે હરસ મસાના દર્દીને પાકા જામફળના નાક કેસરનું ચૂર્ણ મેળવી આખી રાત ચાંદનીમાં રહેવા દઈ સવારે ખવડાવી દેવું આ પ્રમાણે પંદર દિવસ કવરા ખવડાવવાથી લાભ થાય છે જામફળ સર્વશ્રેષ્ઠ ફળ છે કારણ કે તેમાં બધા જ વિટામિન્સ હોય છે તો કયા ફળમાં બધા જ વિટામિન્સ હોય છે તો જામફળમાં ને એક પ્રશ્ન બીજો બની શકે કે ભાંગના નસો ઉતારવા માટે કઈ વનસ્પતિનો ઉપયોગ થાય છે તો જામફળનો બેતાલીસ નંબરની વનસ્પતિ છે જેઠી મધ હિન્દીમાં મૂલહટી કહેવાય વૈજ્ઞાનિક નામ ગ્લેરી ઝા ગ્લાબ્રા એનું વૈજ્ઞાનિક નામ છે જેટીમદના છોડ ભારતમાં ઘણી ઠેકાણે થાય છે ડુંગરા લીલોતરીવાળા ઉષ્ણ હવામાનની જગ્યાએ તે પુષ્કળ થાય છે તેના પાન મીંડી આવરના પાન જેવા હોય છે આ છોડના મૂળિયાને જેટીમદ કહેવામાં આવે છે તેનો સ્વાદ ગળ્યો હોય છે તરસને શાંત કરનાર ઘા પર તેના ચૂર્ણનો ઘીમાં ગરમ કરી લેપ કરવો આગળ જોઈએ તેમાં છે છાતીના વ્રણમાં જેઠી ચૂર્ણ વાંસ કપૂર લીંડી પીપર મેળવી મધ સાથે ચાટવું જેઠી મધનું લાકડું મોંમાં રાખી ચૂસવાથી ખાંસી મટે છે તો કઈ વનસ્પતિનો ઉપયોગ ખાંસી મટાડવા માટે થાય છે તો જેઠી મધનું કોઈ પણ જાતના રક્તસ્ત્રાવમાં શ્રેષ્ઠ છે જે દવા તરીકે વપરાય છે તે ખરેખર મૂળ નહીં પરંતુ જમીનની અંદર વિકાસ પામતા પ્રકાંડ છે તો જેટીમાં શું છે મૂળ પ્રકાંડ છોડ સુભ એવો પ્રશ્ન બને તો એ પ્રકાંડ છે જમીનની અંદર વિકાસ પામે છે તેની ઉપર સૂક્ષ્મ મૂળ હોય છે આગળ જોઈએ જાસૂદ જાસૂદ તેત્તાલીસમાં નંબરની વનસ્પતિ હિન્દીમાં જાસૂદ કહેવાય વૈજ્ઞાનિક નામ હિબિસ્કસ રોઝા સાઇનેન્સિસ જાસૂદ સદાહરિત શુભ છે બાગ બગીચામાં ઉછેરવામાં આવે છે એક અથવા બે ફૂલ જુદા જુદા રંગના વર્ષ દરમિયાન થાય છે પાન અને ફૂલ સાંત્વક સ્નિગ્ધ ગર્ભ સ્ત્રાવક વર્ધક કામોત્તેજક પીડાકારક અને જનન અવયવ સ્ત્રાવરોધક મંદરેજક છે મૂળ કપ અને તાવમાં વપરાય છે આની અનેક પ્રજાતિઓ વિકસાવવામાં આવેલી છે આગળ જોઈએ તો ચુમ્માલીસમાં નંબરની વનસ્પતિ છે જાંબુ હિન્દીમાં જાબુન કહેવાય સાયજેગિયમ ક્યુમિનિયનું સાયન્ટિફિક નેમ છે આગળ જોઈએ એમાં વિસ્તારથી તો જાંબુડાનું ઝાડ બધે જ જોવા મળે છે તેના પાન બોરસલીના પાન જેવા હોય છે સુંદર વૃક્ષ છે તેના પર વૈશાખ જેઠ મહિનામાં ફળ આવે છે તો અહીં સામાન્ય એવો પ્રશ્ન બની શકે કે જાંબુ પર કયા મહિનામાં ફળ આવે છે તો વૈશાખ જેઠ મહિનામાં તેના ફળો લાલ હોય છે અને ઘણા સ્વાદિષ્ટ તેમજ લોહી વધારનારા હોય છે વધારે પડતા ખવાય તો પણ જાંબુ નુકસાન કરતા નથી તેનો છાયો ઠંડો તથા તેની ડાળ પાણી સેવાળને નષ્ટ કરે છે તો પાણીની સેવાળને નષ્ટ કરવા માટે કઈ વનસ્પતિનો ઉપયોગ થાય છે તો જાંબુના પાનનો શેવાળવાળા પાણીમાં ડાળી નાખવાથી શેવાળ નષ્ટ થઈ જાય છે જાંબુનો સરકો પેટના ઘણા દર્દોમાં વપરાય છે તેની છાલ ઉપયોગી હોવાથી બીજા દ્રવ્યો સાથે મેળવી ઉકાળી કોગળા કરવામાં વપરાય છે મીઠી પેશાબવાળાએ જ્યાં સુધી જાંબુ મળે ત્યાં સુધી ખાવા તથા આગળ જોયું છે જોઈએ તથા ઠળિયા બીજ સૂકવીને તેનો પાવડર પણ ખાતા રહેવું મીઠીના ડંખ પર જાંબુડીના પત્તાનો રસ ચોપડવાથી ફાયદો થાય છે આપણે આગળ પણ જોયું કે કેરીનું જે ચીખ હોય છે તે પણ આપણે વીંછેના ડંગ પર લગાવીએ તો આપણને રાહત મળે છે નંબરની છે ટેટુ હિન્દીમાં અરલુ કહેવાય વૈજ્ઞાનિક નામ ઓરિકઝાયલમ ઇન્ડિકમ ગુજરાત સૌરાષ્ટ્રના પાનખર જંગલોમાં મધ્યમ કદનું વૃક્ષ જોવા મળે છે બંને બાજુએ ગોળ તલવાર જેવા સીધા કેપ્સ્યુલ આકારના ફળ જોવા મળે છે બીજ અતિ હલકા પાંખાવાળા હોય છે દસ મૂળ ઔષધોમાંનું આ એક મહત્વનું વૃક્ષ છે દસ મૂળ ઔષધોમાં કોનો સમાવેશ થાય છે તો એક ટેટાનો એ સમાવેશ થાય છે મૂળ છાલ તાવ આંતરડાના કૃમિ તથી ઉલટી મટાડવામાં ફળ હૃદયરોગ મનના દુખાવોમાં મૂળ છાલ તથા સોજો મટાડવા અસ્થમા મરડો અતિસારમાં અક્ષીર દવા તરીકે વપરાય છે ખૂબ જ જોજ વૃક્ષ છે ટેટું સામાન્ય જોવા મળતું નથી આપણને એટલે રેર કેસમાં કોઈ જગ્યાએ આપણને જોવા મળે જરૂરી નહીં કે આપણા વિસ્તારમાં હોય છે આગળ જોઈએ ડમરો છેતાલીસમાં નંબરનો વૃક્ષ છે આપણો હિન્દીમાં ડમરો કહેવાય ઓઝિમમ બેઝીલી કમ એનું સાયન્ટિફિક નામ છે શુભ બાગ બગીચામાં તેમજ આંગણે ઉછેરવામાં આવે છે જેના પાન ફૂલમાંથી સુગંધિત દ્રવ્ય ઉત્પન્ન થાય છે સુગંધિત છોડ છે પાન ફૂલના રસના ટીપા કાનના દુખાવા કપ મટાડવા પેશાબ કોથળી અને મૂત્રપિંડના સોજામાં અક્ષીર દવા તરીકે વપરાય છે બીજ પ્રમેય અતિસાર મરડો અને મસા તથા મૂળ પેટની બીમારીમાં વપરાય છે આગળ જોઈએ સુતાલીસમાં નંબરની વનસ્પતિ છે ડોડી ખીરખોડી હિન્દીમાં છીરવેલ કહેવાય હોલોસ્ટીમાં એન્નુ લારે એનું સાયન્ટિફિક નામ છે મોટો લીલો રસદાર જંગલી વેલો પડતર ઘાસિયા વિસ્તારમાં વાળપાળા પર જોવા મળે છે જામલી લંગના ફૂલ જુલાઈ સપ્ટેમ્બરમાં જોવા મળે છે પાન તથા ફળ ખાવાથી આંખોનું તેજ વધે છે મૂળનો રસ પેશાબની તકલીફ ઘટાડવામાં પાન પ્રસૂતિ પછી દૂધ ઘટી જતાં વધારવામાં ગર્ભપાત અટકાવવામાં અને પશુ ગરમીમાં લાવવામાં વપરાય છે તો આના ઉપયોગ છે મૂળનો રસ પેશાબની તકલીફ ઘટાડવામાં પાન પ્રસૂતિ પછી દૂધ ઘટી જતા વધારવામાં ગર્ભપાત અટકાવવામાં અને પશુને ગરમીમાં લાવવા માટે ખીરખોડીનો ઉપયોગ થાય છે આગળ જોઈએ તો આપણી આગળની વનસ્પતિ છે તજપાન તજપાન હિન્દીમાં તેને તજપત્તા કે દાલચીની કહેવાય છે વૈજ્ઞાનિક નામ સાયમોમમ જાયલેનિકમ એવું કઈ સાયન્ટિફિક નામ છે એનું સદાહરિત વનોમાં થતું આ વૃક્ષ એરોમેટિક એટલે કે સુવાસિત દ્રવ્યયુક્ત હોય છે ગુજરાતમાં વનસ્પતિ ઉદ્યાન ગાંધીનગરમાં આના મોટા વૃક્ષો છે તો ગાંધીનગરમાં કઈ વનસ્પતિના મોટા પ્રમાણમાં વૃક્ષો જોવા મળે છે તો તજ પાનના તેના પાન ગરમ મસાલાની બનાવટમાં ઝાડની કુમડી સુકાયેલી છાલ તજ તરીકે ગરમ મસાલામાં વપરાય છે ખોરાકને સ્વાદિષ્ટ અને સુપાચક તેમજ શક્તિદાયક બનાવે છે સ્વાદે તીખી અને મીઠી હોય છે તેના તેનું જે તેલ હોય છે તે સુવાસિત દ્રવ્ય તરીકે સાબુ અને અન્ય સૌંદર્ય પ્રસાધનોમાં વપરાય છે તા ઉપયોગ થયું તજપાનનું આગળ જોઈએ ઓગણપચાસમાં નંબરની વનસ્પતિ છે તુલસી હિન્દીમાં તેને તુલસી કહેવાય સંસ્કૃતમાં તુલસી વૈજ્ઞાનિક નામ ઓસિમમ સેંગટમ એનું સાયન્ટિફિક નામ છે તુલસીનો છોડ ભારતમાં બધે જ જોવા મળે છે તુલસીનો છોડ બે થી ચાર ફૂટ ઊંચો થાય છે બહુ વર્ષાયો છે તુલસીથી આજુબાજુના રોગ ઉત્પન્ન જીવાણુઓ મરી જાય છે અને હવા શુદ્ધ થાય છે તુલસી બે જાતની છે કાળી અને ધોળી તુલસી વધારે ગુણકારી છે તુલસી હવાને શુદ્ધ કરનારી અને તંદુરસ્તી આપનારી છે માટે દરેક ઘરમાં આંગણામાં તુલસીનો છોડ આદરપૂર્વક વવાય છે તુલસીના એક તોલો પાન લેવા અને તેના અડધા શેર પાણીમાં ઉકાળવા પાણી અડધું રહે તેને ગાળીને પીવાથી તાવ આળસ સુસ્તી અરુચિ બળતરા વગેરે મટે છે આગળ જોઈએ તો સામાન્ય રીતે રોજથી ચા અથવા ઉકાળામાં તેનો ઉપયોગ થાય છે આ સિવાય ઔષધોમાં તેના ઘણા પ્રયોગો થાય છે એલર્જીવાળા જો એક મહિના સુધી તુલસીનું સેવન કરે તો એલર્જી મટી શકે છે આજની છેલ્લી વનસ્પતિ છે દમવેલ જે આપણી પચાસમા નંબરની વનસ્પતિ છે હિન્દીમાં એ દમવેલ કહેવાય સાયન્ટિફિક નામ છે ટાઈલોફ્લોરા ઇન્ડિકા સર્વત્ર જગ્યાએ બીજા વૃક્ષો વાળ ઝાંકરામાં સદાહરિત વેલ તરીકે ચડતી જોવા મળે છે તેના મૂળ તથા પાનમાં આલ્કલોઇડ તત્વ હોય છે પાન સૂકવીને તેમજ મૂળ વેલાનો પાવડર પેટના દર્દોમાં અસ્થમા દમ અને મરડો મટાડવા માટે વપરાય છે આકા છોડ ઉપર સૂક્ષ્મ રૂવાટી હોય છે તો અહીંયા આજનો આપણો વિડીયો પૂર્ણ થાય છે આજે આપણે એકતાલીસથી પચાસ સુધીની એમ ટોટલ દસ વનસ્પતિઓનો અભ્યાસ કર્યો આગળનો વિડીયો ટૂંક જ સમયમાં અપલોડ કરીએ વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આજનો આ આ વિડીયો આપણે વનઔષધિનો પાંચમા નંબરનો છે અને આ અગાઉ આપણે બીજા પણ જે પાંચ પચાસ સુધીની વનઔષધિઓ છે તેનો અભ્યાસ કરી લીધેલ છે આજના વિડીયોની શરૂઆત પહેલાં એક વાત કહીશ કે ટૂંક સમયમાં આપણે કરંટ અફેરનો એક મેગા લેક્ચર લાવવાના છે જેમાં નવેમ્બરથી આપણે જે ઓગસ્ટ સુધીના જે કરંટ અફેર હશે તેનું બધો સમાવેશ કરી લઈશ એની નોટ્સ પણ બનાવી દીધેલ છે મારી લગભગ મે સુધીની નોટ્સ બની ગયેલ છે તો જેમ નોટ્સ પૂર્ણ થાય તેમ તરત જ વિડીયો બનાવીને અપલોડ કરીશ જેથી આપણી જે વનરક્ષકની પરીક્ષા આવે છે તેમાં આપણને આ કરંટ અફેર ઉપયોગી સાબિત થાય તો શરૂ કરીએ આજનો આ વિડિયો તો આજની પ્રથમ વનસ્પતિ છે દારૂડી સત્યાનાસી એને હિન્દીમાં કહેવાય આર્ગેમોન મેક્સિકાના એનું સાયન્ટિફિક નામ છે સર્વ જગ્યાએ કાંટાવાળો જંગલી છોડ જમીન ઉપર જોવા મળે છે ગોળફળ થાય છે તેના બીજમાંથી પીળા રંગનું તેલ નીકળે છે બીજનો ઉપયોગ કફ દમ તેમજ પેટના રોગોમાં અને ઓઈલ ચામડીના રોગો માટે અક્ષીર દવા તરીકે વપરાય છે મૂળ સ્વાસ્થ્યકારી કમળામાં અને ત્વચાના લેપમાં વપરાય છે તો બીજનો ઉપયોગ કપ દમ તેમજ પેટના રોગોમાં અને ઓઇલ ચામડીના રોગો માટે અક્ષીર દવા તરીકે વપરાય છે મૂળ સ્વાસ્થ્યકારી કમળામાં અને ત્વચાના લેપમાં વપરાય છે તો આથી દારૂડી સત્યાનાસી એનું હિન્દીમાં નામ છે વૈજ્ઞાનિક નામ આર્ગેમોના મેક્સિકાના એનું સાયન્ટિફિક નામ છે આગળ જોઈએ તો આગળની વનસ્પતિ છે દાડમ દાડમ આપણે સામાન્ય રીતે જોયલી છે ને આપ એનું હિન્દીમાં નામ જુઓ તો અનાર છે પુનિકા ગ્રેન્ટમ એનું સાયન્ટિફિક નામ છે દાડમનું સૂપ દસથી પંદર ફૂટ ઊંચો વધે છે દાડમની બે જાત છે એકમાં ફક્ત ફૂલ જ આવે છે જ્યારે બીજામાં ફૂલ અને ફળ બંને આવે છે દાડમના ઝાડ પર પોષ મહામાં ફૂલ આવે છે ફાગણથી વૈશાખમાં ફળ આવે છે અરબસ્તાનમાં મસ્કત પાસેના દાડમ ઉત્તમ મનાય છે તો ક્યાંના દાડમ ઉત્તમ મનાય છે તો અરબસ્તાનમાં મસ્કત પાસેના જે દાડમ હોય છે તે ઉત્તમ મનાય છે દાડમના દાણા ઘણા સ્વાદિષ્ટ હોય છે તે બળતરા અને તરસ મટાડે છે તે જટા રાગની વધારે છે આગળ જોઈએ તો એમાં છે તે રુચિકર અને ગ્રાહી પણ છે વધારે પડતા જાડા થાય હોય ત્યારે દાડમનો ઉપયોગ ફાયદાકારક છે બાળકોને ખાંસી થઈ હોય ત્યારે તેના છોડને ઘસીને પાવાથી લાભ થઈ શકે છે મીઠાના બગડેલા સ્વાદને સારા કરી શકે છે દાડમ પાક પણ સ્વાદિષ્ટ હોય છે મીઠાના બગડેલા સ્વાદને સારા કરવા માટે સાનો ઉપયોગ થાય તો દાડમનો અને આ એક પ્રશ્ન કે ક્યાંના જે મસ્કત દાડમ ક્યાંના છે તો અરબસ્તાનમાં જે ઉત્તમ ગણાય છે આગળ જોઈએ દેશી બાવળ હિન્દીમાં એને બબુલ કહેવાય એકાસિયા નીલો ટીકા એનું સાયન્ટિફિક નામ છે એના વિશે વિસ્તૃત અભ્યાસ કરીએ તો બાવળના ઝાડ મોટા તથા કાંટાવાળા હોય છે તેની ડાળ કાપીને વાડ બનાવવામાં કામમાં લેવાય છે લાગડું મજબૂત હોવાથી ઘણા ઉપયોગમાં લેવાય છે બાવણનો સફેદ ગુંદર થાય છે તો અહીંયાથી પ્રશ્ન બની શકે કે બાવણનો કેવા રંગનો ગુંદર થાય છે તો સફેદ તે ઘણો પૌષ્ટિક છે બાવળની છાલ રંગના કામમાં વપરાય છે તેની શીંગો યા પાંદડા ઢોલને ખવડાવવામાં આવે છે મોઢું આવે ત્યારે બાવળની છાલ તથા જાંબુની છાલના ઉકાળાના કોગળા કરવાથી લાભ થાય છે બાવળનું દાંતને સાફ તથા મજબૂત કહે છે પ્રમેય પર બાવળના કુંબળી પાડી સવાર સાંજ એક કે એક તોલો ખાવાથી સારો લાભ થાય છે ઘાસલેટ પી જવા ઉપર તેલના કોગડા કરાવવા અને બાવળના ગુંદરનું પાણી નવા ટાંક પાઈ ઉપર દૂધ પાઈ દેવાથી ફાયદો થાય છે આંતર છાલ છાતીના દુખાવા તેમજ કપ ખાંસીમાં મોંમાં રાખી તાદી છાલ ચૂસવામાં આવે છે તો એનું દાંતણ આપણા માટે ઘણું ઉપયોગી છે તેમજ એમાં બાવળ છે એમાં સફેદ ગુંદર હોય છે જે આપણે ખાવામાં ઉપયોગ લઈ શકીએ છીએ આગળ જોઈએ ધતુરો ધંતુરો હિન્દીમાં ધતુરા કહેવાય ડેટુરા મેટેલ એનું સાયન્ટિફિક નામ છે ધોળ બે હાથ ઊંચા ધતુરાના છોડ બધે જ જોવા મળે છે તેના કાળા અને ધોળા ભેદથી બે જાતના ફૂલ થાય છે કાળા ફૂલવાળા ધતુરાનો આખો છોડ દાંડી વગેરે કાળા હોય છે દવાનો ઉપયોગમાં કાળો ધતુરો જ વપરાય છે તો દવાના ઉપયોગમાં કયા રંગનો ધતુરો વપરાય છે તો કાળા રંગનો તે અત્યંત ઝેરી હોવાથી તેનો ઉપયોગ સામાન્ય માણસે કરવો નહીં આગળ જોઈએ બાહ્ય ઉપચારમાં સોજો ઉતારવા માટે તે વપરાય છે શ્વાસ ચડે ત્યારે તેને શાંત કરવા તેની ભીની ધૂણી આપવામાં આવે છે ધતુરો ઝેરી હોવાથી ઘર આંગણે વાવવો નહીં આગળ જોઈએ નગોડ નિર્ગુંડીનું હિન્દીમાં નામ છે વિટેક્સ નેગુંડા એનું સાયન્ટિફિક નામ છે એનો વિસ્તૃત અભ્યાસ કરીએ તો નગોડનું ઝાડ બધે જાણીતું છે તે નદી કિનારે થાય છે સદાહરિત છે તેનું ઝાડ પંદરથી વીસ ફૂટ ઊંચું થાય છે ઝાડ પર આખું વર્ષ ફૂલ તેમજ ફળ આવ્યા કરે છે તેના ફૂલ સફેદ ભૂરા રંગના હોય છે તેના પાન લાંબા આગળથી અણીદાર ઉપરથી લીલા પણ પાછળથી ધોળા હોય છે વાયુના વિકારો ઉપર તેના બીજનો ઉપયોગ ખાસ થાય છે પ્રસુતા સ્ત્રીને તેના ઉકાળેલા પાણીના સ્નાન કરાવવામાં આવે છે તો તે શરીર સ્ફૂર્તિવાળું બને છે માથાના દુખાવા પર તેના બાફેલા પાનની લુગી બાંધી શકાય છે તેથી ફાયદો થાય છે આગળ જોઈએ જો સાંધાનો દુખાવો થતો હોય તો કે વાથી પકડાઈ ગયો હોય તો નગોડાના પાન અડુસીના પાન અને નીલગીરીના પાનની વરાળ સ્નાન સ્ટીમ બાદ કરી શકાય અને ઘણો ફાયદો મેળવી શકાય છે પાનની ઉપરની સપાટી લીલી નીચે સફેદ હોય છે તો આપણા નિર્ગુંડી નગોડાના ઉપયોગો અહીંયા આપણે જોયા આગળ જોઈએ નીલગિરી નીલગિરી હિંદિમાય નીલગિરી કહેવાય યુકેલિપ્ટસ હાઇબ્રિડ એનું સાયન્ટિફિક નામ છે સીધા થાંભલા આકારનું હાઈબ્રિડ વૃક્ષના પાન ભાલાકાર અને થ લીસું સફેદ હોય છે જેના પરની પાતળી છાલ દર વર્ષે ઉખડે છે નીલગીરીનું તેલ શરદી ફેંફસાના દર્દો તાવ મૂત્ર કોથળીનો સોજો વગેરેની સારવારમાં વપરાય છે પાન અને તેલ તાવનાશક વાયુ સારક ઉત્તેજક કફભેપરોધક મલેરિયા રોધક અસર ધરાવે છે આનું મૂળ વતન ઓસ્ટ્રેલિયા છે તો કઈ વનસ્પતિનું મૂળ વતન ઓસ્ટ્રેલિયા છે તો નીલગીરીનું આગળ જોઈએ નાગરવેલ નાગરવેલ એને હિન્દીમાં એ કહેવાય પાઇપર બેટલ એનું સાયન્ટિફિક નામ છે એનો વિસ્તૃત અભ્યાસ કરીએ તો બારમાસી વેલ પાન ચડકાટ મારતા હૃદયકાર છે નાગરવેલના પાન ભારતમાં થાય છે પાનની ઘણી જાતો છે જેમ કે જેલમ કપૂરી મધઈ બનારસી કલકત્તી વગેરે પાન ખાવામાં ઉપયોગમાં આવે છે સગરબા તથા બાળકને પાન ન આપવું જોઈએ સ્નાન પહેલાં અને જમ્યા પહેલાં પાન ન ખવાય ખાસ કરીને ભોજન બાદ પાન ન ખવાય પાનથી પાચન ક્રિયાઓનો લાભ થાય છે ખાંસીમાં તેનો ઘણો સારો ઉપયોગ થાય છે નાગરવેલના એક પાન પર અરડુસીના ત્રણ પાન પાથરવા તેમાં એક ઇલાયચી અને લવિંગ મૂકી જાડુવાળવું પછી તેને પાણીમાં બાફી પછી બરોબર મસળી ગાળીને દિવસમાં ત્રણ વખત પાવાથી બધી જાતની ખાંસી મટે છે ફણસ અને સરગવાનું શાક ખાધા પછી પાન ન ખવાય તો કયું શાક ખાધા પછી પાન ન ખવાય તો ફરસ અને સરગવાનું તેનો છોડ કટકા કલમથી ઉછેરી શકાય છે આગળ જોઈએ પારિજાતક હારી શિંગાર હારસંગાર એનું હિન્દીમાં નામ છે નિકેન્થ આર્બે આર્બોસ્ટિક નિકટેન્થ આર્બેટોસ્ટીસ એનું કંઈ સાયન્ટિફિક નામ છે પારિજાતક બગીચા તથા ઘર આંગણે ઘણા પ્રમાણમાં જોવા મળે છે પાનખર સુંદર વૃક્ષ છે તેના ફૂલમાંથી કેસરી રંગની ડાય બને છે તો કોના ફૂલમાંથી કેસરી રંગની ડાય બને છે તો પારિજાતક પારિજાતકના પાન ખરબજડા હોય છે તેને શ્રાવણથી આસો માસમાં ફૂલ બેસે છે તેના ફૂલ સફેદ કેસરી દાંડીવાળા હોય છે ફૂલ ઘણા સુવાસિત હોય છે શિયાળામાં પારિજાતકની બીજ લાગે છે તેના ફળ ચપટા બટન જેવા આવે છે આગળ જોઈએ ફૂલ દેવી દેવતાની ફૂલ માળામાં તે વપરાય છે પારિજાતકના બી વાટીને ખોડા ઉપર લેપ કરી શકાય છે તેથી ઘણો ફાયદો થાય છે દરાજ પર પારિજાતકના પાલાનો લેપ કરવાથી તે મટે છે તેના ફૂલ રાત્રે જ ખીલે છે અને મળસકે ખરી પડે છે તો કોના ફૂલ રાત્રે ખીલે અને મડસકે ખરી પડે છે તો પારિજાતક આગળ જોઈએ પીપળો જે આપણે સામાન્ય રીતે જોયેલો જ હોય છે હિન્દીમાં પીપલ કહેવાય ફાઈકસ રિલે સા એનું સાયન્ટિફિક નામ છે હાઈકસ રિલોજીસા આ વૃક્ષ ભારત દેશમાં બધે જ જોવા મળે છે બીજા દેશોમાં તે થતું નથી વડના ઝાડની જેમ તેનો ઘણો મોટો વિસ્તાર થાય છે તેનો છાંયડો ઠંડક આપનાર હોય છે અનેક ગુણોવાળું આ ઝાડ ભારતમાં ઘણું પવિત્ર મનાય છે પીપળાના ઝાડ પર લાખ ઊંઘે છે તો કોના ઝાડ પર લાખ ઊંઘે છે તો પીપળાના તે રંગના તથા સીલ કરવાના તેમજ દવાના ઉપયોગમાં આવે છે તેનો છાંયડો ઉનાળામાં ઘણી સારી ઠંડક આપે છે બાળકોની બોબડી વાણી સુધારવા તથા પાકા ફળ ખાવા આપવા તો બાળકોની બોબડી વાણી સુધારવા માટે કોનો ઉપયોગ થાય છે તો પીપળાનો આગળ જોઈએ ખસ ફોલ્લા ફોલ્લા વગેરે ચામડીના પરુવાળા પર તેની છાલ પાણીમાં ઘસી ચોપડવાથી મટે છે મૂક પાક ઉપર પીપળાના કુમળા પાન તથા છાલને વાટીને મધ મેળવી દિવસમાં ત્રણ વાર લગાવવું જોઈએ પીપળો પવિત્ર વૃક્ષ છે ભેજવાળા અથવા સૂકા પાનખર પ્રદેશનું વિશાળ વૃક્ષ છે સાલવાડોરા ઓલિડિસ એનું સાયન્ટિફિક નામ છે ઓલિયોડસ સાલવાડોરા ઓલિયોડસ સદાહરિત વૃક્ષ છે ખરાશવાળી જમીનમાં સુકા રણ પ્રદેશમાં નાના કદ વૃક્ષ દરેક જગ્યાએ જોવા મળે છે પાન ભાલાકાર અને ડાળીઓ વધુ સંખ્યામાં હોય છે પર્ણમાં તેમજ પ્રકારમાં એક તીવ્ર ગંધ હોય છે પાનનો ઉકાળો ઘોડામાં રેચક અસર માટે ફળ બરોડની વૃદ્ધિ સંધિવા ઝીણો તાવ અને સર્પદંશમાં બીજનું તેલ સંધિવા પર માલિશ કરવા વપરાય છે બાળકો તેના પાકા ફળ હોસેથી ખાય છે તો આજે આપણે એકાવનથી સાહીઠ સુધીની વનસ્પતિનો અભ્યાસ કર્યો ટૂંક સમયમાં આગળની વનસ્પતિનો વિડીયો પણ બનાવીને મૂકી દઈશ અને કરંટ અફેરનું પણ ટૂંક સમયમાં લગભગ અઠવાડિયાની અંદર આપની સમક્ષ વિડીયો પ્રસ્તુત કરીશ તો મળીએ નવા વિડીયોમાં વિદ્યાર્થી મિત્રો આજનો આ સાતમા ક્રમનો આપણો વનઔષધિનો વિડીયો છે આ અગાઉ આપણે છ વિડીયો બનાવીને પ્લેલિસ્ટ બનાવી છે એમાં મૂકી દીધેલ છે ત્યારબાદ આપણે બે હજાર બાવીસથી આપણે બે હજાર ત્રેવીસ જૂન સુધીનો જે કરંટ અફેર છે એન્વાયરમેન્ટને લગતું તે પણ પ્લેલિસ્ટમાં બનાવીને વિડિયો મૂકી દીધેલ છે તો આપ ત્યાં જઈને નિહાળી શકો છો શરૂ કરીએ આજનો આ વિડીયો પ્રથમ વનસ્પતિ આજની જે પીલું વખડો જેને ખારી ચાર પણ કહેવાય છે હિન્દીમાં નામ છે પીલુ વગડો ખારીજાર વૈજ્ઞાનિક નામ સાલવાડોરા પરસિકા સુકા રણ પ્રદેશમાં ખારાસવાળી જમીનમાં જોવા મળતું સદાહરિત વૃક્ષ છે પાન લંબગોળ લીલા ચડકતા જાડા હોય છે પાનનો રસ સ્કર્વી રોગના ઉપચારમાં અને તેનું તેલ સંધિવામાં માલિશ કરવા તથા પ્રકાંડ છાલ ઝીણા તાવ શક્તિ વધારવા ગર્ભાશયના સ્ત્રાવ વધારવા માટે થાય છે તો પાનનો રસ સ્કર્વી રોગના ઉપચાર માટે થાય છે એનું સાયન્ટિફિક નામ છે સાલવાડોરા પીલું વકડું જેને ખાલી ઝાડ પર કહેવાય ને એક મીઠી ઝાડ પર આવે જે આપણે આગળના વિડીયોમાં જોઈ ગયા છીએ આગળની વનસ્પતિ જોઈએ બહેડો બહેડો હિન્દીમાં એને બહેડા કહેવાય ટર્મિનાલિયા બેલિરિકા એનું સાયન્ટિફિક નામ છે બહેડાના ઝાડ ઘણા ઊંચા મોટા થાય છે અને જંગલમાં જોવા મળે છે ઝાડ પરના ગોળ ફળને બહેડા કહે છે જે પાકીને ઝાડ નીચે ઢગલાબંધ એકઠા થાય છે એના પાન વડના પાન જેવા હોય છે તો કઈ વનસ્પતિના પાન વડના પાન જેવા હોય છે તો બહેડાના બહેડું દાહ દૂર કરે છે શરીરની બળતડા પર તેના ઠળિયાની અંદરની મીંજ વાટીને લેપ કરવાથી મટે છે મોઢામાં તેનું દળ યાને ફળની છાલ રાખી રસ ઉતારવાથી ખાંસી મટે છે ભેલામાં ઉપડે તો તેના પર બહેડાની મીંજ ઘસી ચોપડવાથી આરામ થાય છે તો ભેલામાં રોગના ઉપચારમાં કઈ વનસ્પતિનો ઉપયોગ થાય છે તો બહેડાની મીંજનો અથવા બહેડાની મીંજ જેઠીમાં નાગરમો ચંદન સાથે મેળવી લેપ કરવો જોઈએ આગળની વનસ્પતિ જોઈએ બોરડી જે આપણે સામાન્ય રીતે જોયેલી જ છે બોર હોય છે બોરડી હિન્દીમાં બેર કહેવાય વૈજ્ઞાનિક નામ જીજીપસ મ્યુરીટીયાના એનું સાયન્ટિફિક નામ છે તો એનો વિસ્તૃત અભ્યાસ કરીએ આપણે બોરડીના ઝાડ બધે જ જોવા મળે છે તેના પર કાંટા હોય છે તેના ફળ પાક્યા પછી ઘણા મધુર સ્વાદિષ્ટ લાગે છે બોરની અનેક જાતો હોય છે સામાન્ય રીતે બોર જાડીના બોર કાશી બોર સુકવેલા બોર વગેરે દરેક માણસને બોર ખાવાની ઘણી રુચિ પેદા થાય છે મધુર હોવાથી શરીરના પોષણમાં સારું કામ કરે છે રક્તપિત્તનાશક છે શીતવીર્ય હોવાથી શરીરમાં સારી ઠંડક આપે છે વીંછી કરડિયા પર બોરડી તથા ઉમરડાના પાનની લુગદી લગાવતી રાહત થાય છે તો વીંછીના ડંખના ઉપચાર માટે કઈ વનસ્પતિનો ઉપયોગ થાય છે તો બોરડી અને ઉમરડાના પાનની લુગદીનો આગળ જોઈએ બારમાસી એને હિન્દીમાં એ બારમાસી કહેવાય એનું સાયન્ટિફિક નામ છે કેથેરેન્થસ રોઝિસ બાગ બગીચામાં તથા આંગણે નાના છોડ ઉછેરવામાં આવે છે જેના સફેદ અથવા ગુલાબી ફૂલ બારેમાસ થાય છે પાન ફૂલનો રસ કેન્સરની દવા તરીકે વપરાય છે તો કઈ વનસ્પતિનો ઉપયોગ કેન્સરની દવા બનાવવા માટે થાય છે તો બારમાસી કેન્થેરસ રોઝિસ એનું સાયન્ટિફિક નામ છે ફૂલવાળી ચા પીવાથી બ્લડ પ્રેશર વેચેની અડધી જ મિનિટમાં દૂર થાય છે તો બ્લડ પ્રેશર પ્રેશર હોય છે આપણે અને કેન્સરની દવા માટે બારમાસીનો ઉપયોગ થાય છે ત્યારબાદ આગળ જોઈએ બાઉચી તકમરિયા બાવચી એને હિન્દીમાં કહેવાય સાયન્ટિફિક નામ છે સોરેલિયા કોરિફોલિયા એનું સાયન્ટિફિક નામ છે વિસ્તૃત અભ્યાસ કરીએ એમાં તો નાનો વરસાયો છોડ દરેક જગ્યાએ પડતર અને પાંખા વન વિસ્તારમાં ઊંઘે છે પાન ગોળ અને તેની ઉપર નીચે સુક્ષ્મ કાળી ગ્રંથિયુ દાણા જેવી હોય છે બુરા કે જાંબલી રંગના દસથી ત્રીસ ફૂલ અને કાળા ગોળ ફળ થાય છે પાનની લુગદી ફોલ્લા ઉપર લગાડવામાં આવે છે મૂળ દાંતના પેઢા ગળી જવામાં તથા પાન અતિસાર મરડામાં વપરાય છે બીજ મૂત્ર વિરેચક અને કૃમિનાશક છે બીજ હાટના દર્દમાં અસ્થમા અને કુષ્ઠ ઉપર લગાડવામાં આવે છે તો આ વાવચી તકમરિયાનો આપણે અભ્યાસ કર્યો ત્યારબાદ છે બ્રાહ્મી બ્રાહ્મી હિન્દીમાં બ્રાહ્મી કહેવાય સાયન્ટિફિક નામ છે કેન્ટેલા એસી એશિયા એનું સાયન્ટિફિક નામ છે તો એનો વિસ્તૃત અભ્યાસ કરીએ આપણે નાનું જમીન ઉપર પથરાતો છોડ ભેજવાળા વિસ્તારમાં ઝાડની નીચે ફેલાયેલ હોય છે તેની ડાળી પાન મુલાયમ પાન જાડા રસદાર હોય છે ડાળીની ગાંઠ પરથી મૂળ નીકળે છે ફૂલ હલકા ભૂરા રંગના થાય છે પાન જમીનથી ઊંચા પ્રકારની દરેક ગાંઠ ઉપરથી નીકળે છે છોડ ચામચ ચામડીના કુષ્ઠરોગ પાન યાદશક્તિ વધારવા તો યાદશક્તિ વધારવા કોના પાનનો ઉપયોગ થાય છે તો બ્રાહ્મીનો પ્રમેય જેવા દર્દોમાં વપરાય છે પાનનો રસ બાળકોની ઉધરસ અથવા શ્વાસનળીના સોજામાં ઉપયોગી છે તેના સેવનથી ઉલટી થાય છે અને શાંતિ મળે છે તે કબજિયાતને દૂર કરે છે તો બ્રાહ્મીનો કબજિયાતમાં પણ ઉપયોગ થાય છે અને પેશાબ લાવવામાં પણ મદદ કરે છે તો આ ઉપયોગથી આપણે બ્રાહ્મી જે આપણે બુદ્ધિ એટલે કે યાદશક્તિ વધારવામાં પણ ઉપયોગી છે આગળ જોઈએ બીલી તેનો અભ્યાસ કરીએ બેલ વૃક્ષ ઈગલ માર્મેલોસ એનું સાયન્ટિફિક નામ છે એનો વિસ્તૃત અભ્યાસ કરીએ આપણે તો બીલીના ઝાડ પાનખર છે જે ભારતમાં બધે જ થાય છે પવિત્ર વૃક્ષ છે શંકર ભગવાનના મંદિરમાં અવશ્ય વાવવામાં આવે છે તેના પાન ત્રિદળ હોય છે આ પાન શિવપૂજામાં ઘણા વપરાય છે તેના ઝાડ પર કોઠા જેવા ફળ આવે છે કાચા ફળનું શાક તથા અથાણું થાય છે કાચા બીલાનું ગર્ભ સૂકવીને રાખે છે તેને બેલ કાચરી કહે છે પાકા બીલા ગઢિયા હોય છે તે લોકો ખાય છે તથા તેમાં ખાંડ નાખી શરબત બનાવી ઉનાળામાં ઠંડક માટે તેમજ ઝાડા મટાડવા વપરાય છે ખાસ કરીને મરડામાં તે ઘણું સારું કામ કરે છે તેનો છાયડો સારી ઠંડક આપે છે બીલનું ઝાડ ઘણું પવિત્ર હોય છે આગળ જોઈએ તથા તેનાથી હવા શુદ્ધ થાય છે તેના ફૂલ સફેદ સુગંધીદાર હોય છે આંખના રોગમાં તેના પાન વાટી આંખમાં અંજાય છે તે દસ મૂળમાં વપરાય છે બીલું ઘણું પૌષ્ટિક દીપન પાચન અને ગ્રાહી છે આવી દીપન પાચન અને ગ્રાહી વનસ્પતિ ભાગ્યે જ મળે છે ગૌમૂત્રમાં બીલું વાટી તેલ મેળવી પકવી તે તેલ કાનની બહેરાશ દૂર કરે છે તો કાનની બહેરાશમાં પણ બીલીનો ઉપયોગ થાય છે આગળ જોઈએ બોરસદી બોરસલી હિન્દીમાંય કહેવાય મિમિસ પોસ એલેગી એનું સાયન્ટિફિક નામ છે જોઈએ એમાં બોરસલીના ઝાડ ઘટાદર ઘણા ઊંચા થાય છે તેના પાંદડા આંબાના પાનને થોડા ઘણા મળતા આવે છે ગોળ બટન જેવા સફેદ સુગંધીદાર ફૂલો થાય છે નાની બદામ જેવા તેને ફળ આવે છે જે પાકેથી સિંદૂર રંગના ઘણા સુંદર હોય છે બાળકો તેને ખાય છે બોરસલીના બી તથા કાળા મરીનો ઉપયોગ હરસમસા માટે ખાવામાં વપરાય છે બોરસલીનું જાણીતો અને સારામાં સારો ઉપયોગ તેનું દાંતણ કરવાથી દાંત ઘણા મજબૂત વજ્ર જેવા થાય છે તો કોનું ઉપયોગ કરવાથી અથવા કોનું દાંતણ કરવાથી દાંત વજ્ર જેવા થાય છે તો બોરસલીનો દાંત દુખતા હોય તો તે મજબૂત થઈ જાય છે હૃદય રોગ પર તેના ફૂલની તાજી તાજી માળા રોજ પહેરવાથી ફાયદો થાય છે સદાહરિત વિશાળ સુંદર વૃક્ષ છે તો આપણે બોરસલી વિશે અભ્યાસ કર્યો આવે છે આગળની વનસ્પતિ ભોય રીંગણી હિન્દીમાં કટેરી કહેવાય સેલેનમ સેરેન્ટેન્સ એનું સાયન્ટિફિક નામ છે આનો છોડ વેલારૂપે જમીન પર ખૂબ પ્રસરે છે તેના પાન પર કાંટા હોય છે તેના પર સોપારી જેવડાં ફળ આવે છે તેમાં બી હોય છે તેના જામલી ફૂલ હોય છે કોઈન કોઈને ધોળા ફૂલ જોવા મળે છે જાંબલી ફળ હોય ફૂલ હોય અથવા ધોળા ફૂલ એ હોય છે તેને લક્ષ્મણા કહે છે ઘણી જ કિંમતી ઉપયોગી વનસ્પતિ છે કપ કાઢવા માટે તેના મૂળના ઉકાળામાં મધ મેળવી પાવવો જોઈએ પેશાબની રૂકાવટ પર છોડના રસમાં છાશ મેળવી પીવો દાખલા તરીકે કાનના કૃમિમાં તેના બીનો ધુમાડો લગાડવાથી કૃમિ નીકળી જાય છે દસ મૂળમાં વપરાતી દસ વનસ્પતિઓમાંથી આ એક છે દસ મૂળ વાયુના રોગો તથા શક્તિ મેળવવા કામમાં આવે છે તો આપણે જોઈ ગયા ભોય રીંગણીનો ઉપયોગ ત્યારબાદ બીઓ આજની અંતિમ વનસ્પતિ આપણી બીઓ છે બીઓ ટેરે કાર્પસ મોર પીએમ એનું સાયન્ટિફિક નામ છે મોટું વૃક્ષ પાનખર ભેજવાળા જંગલોમાં જોવા મળે છે જેની છાલ કાઢવાથી લાકડું લાલ રંગનું દેખાય છે તો કોનું લાકડું લાલ રંગનું દેખાય હોય છે તો બીયાનું થર્ડ કથ્થઈ રંગનું હોય છે લાકડાને પાણીમાં પલાળી તે પીવાથી મધુપ્રમેયમાં રાહત મળે છે ગુંદર અતિસાર પેઢા ફૂલી જવામાં અને દાંતના દુખાવામાં વપરાય છે પાન ગુમડા ઉજરડા ચામડીના દર્દમાં લસોટી વપરાય છે તો આજે આપણે દસ વનસ્પતિઓને અહીંયા અભ્યાસ પૂર્ણ કર્યો આવનાર બીજે બીજી દસ વનસ્પતિઓ છે તેનું ટૂંક સમયમાં હું વિડીયો લઈને આપની સમક્ષ આવીશ તો ત્યાં સુધી ચેનલ સાથે જોડાયેલા રહો અને તૈયારીમાં મંડ્યા રહો મિત્રો સ્વાગત છે આજના વિડીયોમાં આપણો વનસ્પતિઓનો આઠમો ભાગ છે આગળ આપણે એકથી સાત બનાવીને આપણી પ્લે લિસ્ટમાં અપલોડ કરેલ છે તો આપ ત્યાં જઈને નિહાળી શકો છો તો શરૂ કરીએ આજનો આ વિડીયો તો સૌપ્રથમ વનસ્પતિ છે ભીલામો હિન્દીમાં ભિલામા કેવા વૈજ્ઞાનિક નામ સેમિકાર્પસ એન કાર્ડિયમ એનું સાયન્ટિફિક નામ છે ઘણું મોટું ઝાડ થાય છે પણ ખૂબ જ જૂજ પ્રમાણમાં જોવા મળે છે તેના પર કાજુ જેવા ફળ આવે છે જે ભિલામા બીજ પાણીમાં ડૂબી જાય તે શ્રેષ્ઠ મનાય છે તે દવામાં વપરાય છે ભીલામાનું તેલ ઘણું જ દાહક છે તે શરીરના કોઈપણ ભાગ પર લગાવવાથી ફોલ્લા પડી ખંજવાળ થાય છે તો કઈ વનસ્પતિનું તેલ ઘણું જ દાહક હોય છે તો ભીલામાનો ભીલામાનો ઉપયોગ વૈદકમાં તેને શુદ્ધ કરી વાયુના રોગો મટાડવા થાય છે આગળ જોઈએ આ અતિ મહત્વનો ઉપયોગ છે ધોબી તેના કપડા પર નિશાન કરવા માટે વાપરે છે તેના ડાક કપડા પરથી જતો નથી તો ધોબી કઈ વનસ્પતિનો ઉપયોગ કરે છે કપડા પર નિશાન કરવા માટે તો જે ફિલામાનો હોય છે તેનો ઉપયોગ કરે છે આગળ જોઈએ ભાંગરો આગળની વનસ્પતિ છે ભાંગરા હિન્દીમાંય કહેવાય લિપ્ટા આલ્બા એનું સાયન્ટિફિક નામ છે દરેક ઋતુમાં થતો આ એક વર્ષાયુ છોડ છે વગડામાં નદીના તટમાં બધે જ જોવા મળે છે તાજા પાનનો ઉકાળો લીવરની વ્યાધિમાં વાયુ પ્રકોપમાં અને સીસમ તેલ સાથે પાનનો રસ ભેળવી ગાંઠ અને અન્ય ચામડી દર્દોનું દુઃખ હણવામાં વપરાય છે આ ઉપરાંત ભાંગરો વાળ માટેની ઔષધિ તરીકે વિખ્યાત છે અને વાળ માટે પોષક અને વૃદ્ધિ કરનાર ગણાય છે પાણી મળે તો બહુ વરસાયું છોડ છે આગળ જોઈએ મરડાસિંગ મરોડ ફલી એનું હિન્દીમાં નામ છે હેલિકટેરસ ઈશોરા એનું સાયન્ટિફિક નામ છે એનો વિસ્તૃત અભ્યાસ કરીએ તો ચારથી પાંચ ફૂલ ઊંચો શુભ થાય છે તેના પર આમળેલી દોરડી જેવી સિંગો લાગે છે જેને મરડા સિંગ કહે છે નાના બાળકોને ઘસારા સાથે મરડા સિંગ ઘસી પાવાથી મરડો વગેરે પેટના રોગો થતા નથી મરડામાં પેટામાં ઉમરાટ બહુ થાય છે ત્યારે આનો ઉપયોગ કરવામાં આવે છે કાનમાં બગાઈ પીસી જાય ત્યારે મરડા સિંગના મૂળ દિવેલમાં ઘસી પાંચ દસ વાર કાનમાં નાખવાથી બગાઈ મરી જઈ ઉપર આવી જાય છે મરડો થયેલી છાશમાં આપવાથી લાભ થાય છે એના મૂળની છાલનો કાઢો સાકરના સાથે પ્રમેવાળાને પીવા માટે અપાય છે તો કોના મૂળનો ઉપયોગ પ્રમેવાળા માટે ઉપયોગી છે તો મરડાના મૂળનો ઉપયોગ આગળ જોઈએ મામે જુઓ હિન્દીમાં એ મામેજ કહેવાય એની કોષ્ટેમાં હિસોપીફોલિયમ એનું સાયન્ટિફિક નામ છે એની કોપટેમાં કોષ્ટેમાં હિસોફોલિયમ એનું સાયન્ટિફિક નામ છે વર્ષાળુ છોડ દસ થી પંદર સેન્ટીમીટર ઊંચાઈ અને જેના થડ માટે દાળીઓ અને નાના ભાલાકાર પાન નીકળેલા જોવા મળે છે ભેજ મળી રહે તો બહુ વરસાયું છે સૂકા છોડનો પાવડર અને મધનું મિશ્રણ લોહીની શુદ્ધિમાં જલંધરમાં પેટના ચાંદામાં અને ઝેરી જંતુ કરડવા ઉપર વપરાય છે મધુપ્રમેયને અંકુશમાં રાખવા ખાસ ઉપયોગી છે આગળ જોઈએ માલકાંગણી માલકાંગણી હિન્દીમાં એ માલકાંગણી જ કહેવાય વૈજ્ઞાનિક નામ કેલેસ્ટ્રસ પેનિક્યુલેટા એનું સાયન્ટિફિક નામ છે જાડો વેલો લીલાસ પડતાં પીળા ફૂલ સાથે ઝાંકરા વાળ પાડા ઉપર જોવા મળે છે પ્રકાંડ પીરાસ પડતો કથ્થઈ પાન તથા પાતળી ડાળીનો મલમ સોજા ગુંડા ઉપર લગાવવામાં આવે છે તે વમનકારી આંતરિક કામોત્તેજક છે તાવ અને લખવામાં વપરાય છે તો માલ મહત્વનું છે આગળ જોઈએ મીંઢળ હિન્દીમાં એ મીંઢળ કહેવાય રેન્ડિયમ ડ્યુમેટોરમ એનું સાયન્ટિફિક નામ છે તો એનો વિસ્તૃત અભ્યાસ કરીએ મધ્યમ કદનું શુભ પાનખર સૂકા જંગલો પડતર વિસ્તારમાં થડ ઉપર કાંટા સાથે જોવા મળે છે શરૂઆતમાં સફેદ ફૂલ અને બાદમાં પીળા ફૂલ થાય છે ફળનો કૃમિનાશક મરડામાં છાલનો લેપ ખીલ સંધિવાના સાંધા ઉપર પીડાહારક મરડામાં મૂળની છાલ જંતુનાશક અને હાડકાના દુખાવામાં વપરાય છે મૂળ તથા ફળ સર્પદંશના ઉપચારમાં ઉપયોગી છે તો આ થયા મીંડણનો ઉપયોગ કે મૂળ અને ફળ સર્પદંશ આપણને સાફ કટી જાય તો તેમાં એનો ઉપયોગ થાય છે છાપનો લેપ ખીલ મટાડવા માટે ફળનો ઉપયોગ કૃમિનાશક માટે મૂળની છાલ જંતુનાશક અને હાડકાના દુખાવામાં વપરાય છે ત્યારબાદ આગળની વનસ્પતિ છે મૂસળી મુસળી કહેવાય હિન્દીમાં ક્લોરોફાઇટમ બોરી વિલિયમ એનું સાયન્ટિફિક નામ છે પ્રથમ વરસાદ પડે થોડા દિવસોમાં જ ઊંઘી નીકળતો નાનો છોડ પાનખર સૂકા જંગલોમાં રેતાળ જમીનમાં જોવા મળે છે જેના મૂળ રસદાર જાડા તંતુઓમાં ફેલાયેલા હોય છે પાન લાંબા અણીદાર અને ફૂલ પીળા થાય છે આ છોડનું આયુષ્ય એકાદ મહિનો જ હોય છે મૂળની ગાંઠમાંથી છાલ કાઢી સૂકવીને તેનો પાવડર દૂધ સાથે તેમજ સાલમ પાકમાં શક્તિવર્ધક તરીકે ઉપયોગી છે આગળ જોઈએ રતનજ્યોત રતનજ્યોત રતન જ્યોત કહેવાય જેટ્રોફા કુર્કસ એનું સાયન્ટિફિક નામ છે તેનો વિસ્તૃત અભ્યાસ કરીએ મોટા છોડ લીલી રસદાર ડાળીઓ સાથે રસ્તા કે ખુલ્લી રેતાળ જમીનોમાં થાય છે વાળ તરીકે ઉછેરવામાં આવે છે બીજ અને તેલ તીવ્ર રેચક કીટાણુનાશક ચેપનાશક તથા મૂળ અરુચિના ઝાડામાં પેડામાં લોહી પડવું સોજા વગેરે બીમારીમાં વપરાય છે તેલ સાબુ ઉદ્યોગમાં વપરાય છે આનું તેલ સાબુ ઉદ્યોગમાં વપરાય છે હાલમાં આવા તેલમાંથી બાયોડીઝલ નામનું એન્જિન ઓઇલ મેળવવામાં આવે છે તો કઈ વનસ્પતિમાંથી બાયોડીઝલ મેળવવામાં આવે છે તો રતન જ્યોત જે વાહનોમાં બળતણ તરીકે વપરાય છે બાળકો રતન જ્યોતના ફળ બીજ ખાય નહીં તેની કાળજી રાખવી જોઈએ આગળ જોઈએ રૂખડો આપણી આગળની વનસ્પતિ છે ગોરક્ષી એને હિન્દીમાં કહેવાય એડેન્સોનિયમ ડીજી ટાટા ડીજી ટાટા એનું સાયન્ટિફિક નામ છે તો મૂળ વતન આફ્રિકા થર્ડ પિરામિડ આકારનું અંદરથી પોલું હોય છે વર્ષનો વધુ ભાગ લગભગ પર્ણો વિના રહેતું લીસી સહેજ ચળકતી છાલ ધરાવતું આ વૃક્ષનું જ જાડું હોય છે અને થોડી ઊંચાઈ જતાં અચાનક સાંકડું થઈ જાય છે તેની છાલમાંથી એડીનો સોનીન નામનું કડવું તત્વ છાલને ઉકાળીને ઉકાળા રૂપે મેળવાય છે તો કઈ વનસ્પતિમાંથી એડીન સોનીન નામનું તત્વ મળે છે તો રૂકડામાંથી આગળ જોઈએ જે ખાસ કરીને એકાંતરે આવતા તાવમાં ઉપયોગી છે તેના ફળમાં ઘરનો ઉપયોગ થોડી માત્રામાં છાશ સાથે ઝાડની વ્યાધિમાં કામ આવે છે ઉપરાંત ફળનો ઘર ચર્મરોગ પણ ઉપયોગમાં લેવામાં આવે છે આના ફૂલ રાત્રિ પક્ષીઓ દ્વારા પરાગનયન પામે છે ફૂલ રાત્રે જ ખીલે છે તો કોના ફૂલ રાત્રે જ ખરે છે તો રૂખડાના ફળના ગર્ભનો શરબત દવામાં વપરાય છે તો આ બે ઉપયોગ ઘણા મહત્ત્વના છે એડિન્સોની તત્વ એમાંથી રૂકડામાંથી મેળવવામાં આવે છે અને ફૂલ રાત્રે જ ખીલે છે ત્યારબાદ ફળનો ગર્ભ શરબત બનાવવામાં ઉપયોગી છે જે દવા તરીકે ઉપયોગમાં લેવાય છે આગળ જોઈએ આજની અંતિમ વનસ્પતિ રોઝા ઘાસ હિન્દીમાં રોઝા કહેવાય વૈજ્ઞાનિક નામ કિબોગો કિમ્બોપોગોન મેરે ટીની એનું સાયન્ટિફિક નામ છે સુવાસિત વાસ ધરાવતી આ ઘાસના રોઝા તેલ નામનું સુવાસિત એરોમેટિક તેલ મેળવાય છે જે સંધિવાદ લંબેગો વગેરે જેવા શરીરના અને મણકાના દુખાવા પર અન્ય તેલ સાથે ભેળવીને માલિશના રૂપે ઉપચારમાં લેવાય છે તેની જાતવાળો ઘાસને ચા સાથે ઉકાળીને પીતા ઘાસ કરી ખાસ કરીને ગળાના દોષો અને પેટની વ્યાધિઓમાં ફાયદો થાય છે તેનું તેલ ઘાસવર જેવા ચર્મ રોગમાં પણ રાહત આપે છે તો ઘાસવર જેવા રોગમાં કોનો ઉપયોગ થાય છે તો રોજાનો તો અહીં આપણો વિડીયો આજનો પૂર્ણ થાય છે આપણે દસ વનસ્પતિઓનો અભ્યાસ કર્યો હવે ત્રીસેક જેટલી વનસ્પતિઓ બાકી છે તેનો ટૂંક સમયમાં જ વિડીયો બનાવીને મૂકી દઈશ જેથી આપને સરળતા રહે અને વધુ ઉતાવળથી તૈયારી કરી શકો તો મળીએ નવા વિડીયોમાં નવી વનસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપનો આજના વિડીયોમાં આજે આપણો નવમા ક્રમનો વનઔષધિનો વિડીયો છે અને આજે આપણે દસ મહત્વની વનઔષધિઓ વિશે અભ્યાસ કરીશું આ અગાઉ આપણે એકથી આઠ વિડિયો ક્રમમાં અપલોડ કરેલ છે અને એને પ્લેલિસ્ટ પણ બનાવેલ છે તો આપ ત્યાં જઈને આગળના વિડીયો નિહાળી શકો છો તો શરૂ કરીએ આજનો આ વિડીયો તો આજની પ્રથમ વનસ્પતિ છે લીડી પીપર એને હિન્દીમાંય લીંડી પીપર કહેવાય પાઇપર લોંગમ એનું સાયન્ટિફિક નામ છે એના વિશે વિસ્તૃત અભ્યાસ કરીએ તો નાનો વર્ષાયો છોડ દરેક જગ્યાએ જોવા મળે છે તેનો અર્ક ઉત્તેજક વાયુસારક સ્વાસ્થ્યકારક શક્તિવર્ધક કૃમિનાશક અને ગર્ભાશય સ્ત્રાવરોધક છે મૂળનો પાવડર દમ સ્ત્રીના કમરના દુખાવા માટે ગેસની તકલીફમાં અને આફરામાં વપરાય છે ઉનાળામાં છોડ સુકાઈ જાય છે અને વરસાદ પડે નીચે મૂળમાંથી ફરી નીકળીને વિકાસ પામે છે જૂની ખાંસીમાં લીડી પીપર અને મધ અક્ષીર દવા છે તો અહીં આના ત્રણ ઉપયોગ મહત્વના છે અર્ક એનો ઉત્તેજક વાયુસારક હોય છે સ્વાસ્થ્યકારક અને શક્તિવર્ધક હોય છે તેમજ કૃમિનાશક અને ગર્ભાશય સ્ત્રાવરોધક હોય છે મૂળનો પાવડર દમ સ્ત્રીના કમરના દુખાવા માટે ગેસની તકલીફમાં અને આફરામાં વપરાય છે તેમજ જૂની ખાંસીમાં લીંડી પીપર અને મધ અક્ષીર દવા તરીકે અતિ મહત્ત્વના ઉપયોગ એમના છે તો આગળ જોઈએ આગળની વનસ્પતિ છે લીમડો જે આપણે જોયેલો જ છે તો એના વિશે વિસ્તૃત અભ્યાસ કરીએ હિન્દીમાં એને નીમ કહેવાય એજી ડેરેક્ટા ઇન્ડિકા એનું સાયન્ટિફિક નામ છે એના વિશે અભ્યાસ કરીએ તો એમાં છે કે ભારતમાં સર્વત્ર કોઈપણ પ્રકારની જમીન ઉપર થતું એક વિશાળ વૃક્ષ છે તે અર્ધ સદાહરિત અને સરળતાથી ઝડપી ઊંઘે છે તેના પર સફેદ ફૂલ આવે છે લીમડાના સેવનથી ઘણા રોગો મટે છે ખાસ કરીને ચૈત્ર સુદ પડવાને લીમડાના પાન અને ફૂલ મરી તથા સિંધવ પ્રમાણસર મેળવી તે રસ પીવામાં આવે તો આવતા ઉનાળામાં થતાં ગરમીના રોગો તથા અડાઈ થતી નથી આ રસ પંદર દિવસ સુધી રોજ સવારે પીવામાં આવે તો આખા ઉનાળાનો સંતાપ સતાવતો નથી તેમજ કોઈ પણ ગરમીના વ્યાધિઓ થતા નથી મચ્છરો મારવા માટે તેનો ધુમાડો કરવામાં આવે છે તો આપણે ઘર ઉપચાર તરીકે મચ્છરો મારવા માટે ધુમાડો જે લીમડાના પાન હોય છે તેનું સળગાવી કરતા હોઈએ છીએ આગળ જોઈએ કે ઘરમાં ઓળી અછબડા થાય હોય તો લીમડાની ડાળ ઘરના બારણે બાંધવામાં આવે છે ચામડીના રોગોમાં લીમડાના પાન પાણીમાં ઉકાળીને પાણીથી નવડાવવામાં આવે છે સુવાવડી સ્ત્રીને તેના પ્રસવ બાદ ત્રણ ચાર દિવસ લીમડાનો રસ પાવાથી સુવા રોગ થતા નથી તો સુવા રોગમાં અતિ મહત્વનો ઉપયોગ છે લીમડાનો તેના બીજનું તેલ કૃમિનાશક છે તેના બીજનું તેલ પણ કાઢવામાં આવે છે અને તે કૃમિ આપણને રોગ થયેલો હોય તો તેમાં એનો નાશ કરે છે જે ચામડીના રોગોમાં વપરાય છે આગળ જોઈએ વાંસ જે આપણે સામાન્ય જોયેલું જ હોય છે હિન્દીમાં એને ભાંસ કહેવાય ડેન્ડ્રો કેલેમસ સ્ટ્રિક્ટસ એનું સાયન્ટિફિક નામ છે વાંસ પંદરથી વીસ ફૂટ લાંબો વધે છે એના પર લાંબા પાતળા પાન આવે છે વાંસના ઝૂનના ઝૂન થાય છે કુમળા ફૂટતા ફણગામાં ઘણું જોર હોય છે પથ્થરને ઉથલાવી ફા કાઢી ફાટે છે આ ફણગાનું અથાણું બનાવવામાં આવે છે તો અથાણામાં પણ ફણગાનો ઉપયોગ થાય છે વાંસના આ સિવાય વાંસમાંથી ટોપલા ટોપલી ખુરશી છાપરા ભીતો વગેરે બનાવવામાં આવે છે તો આનો ઉપયોગ છે એકવાર પ્રશ્ન આ પૂછાયેલો પણ છે વાંસ ઇમારતી કામમાં ઘણો વપરાય છે તેના થાંભલા પાલક વગેરે બનાવવામાં આવે છે વાંસમાંથી વાંસનું કપૂર નીકળે છે આગળ જોઈએ તે ખાંસીમાં તથા દવાના ઘણા ઉપયોગમાં લેવાય છે બહુ મૂત્રમાં વાંસના લીલા અથવા સૂકા પાનનો ઉકાળો આપવામાં આવે છે વધારે તો આપણને મૂત્ર એટલે પેશાવ લાગે તો તેમાં વાંસના ઉકાળાનું આપણે લીલા વાંસના ઉકાળાનો ઉપયોગ કરી શકીએ છીએ જેથી આપણને રાહત મળી શકે વાંસ વાવવાથી વંશવેલો વધે છે અને સંતાનો દીર્ઘાયુ થાય તેવી માન્યતા છે તો વંશવેલા સાથે કઈ વનસ્પતિ સંકળાયેલ છે એવો પ્રશ્ન બની શકે તો એ છે વાંસ આગળ જોઈએ વડ જે આપણે જોયેલો જ છે સામાન્ય રીતે બરગદ એને હિન્દીમાં કહેવાય ફાઈકસ બેંગાલેન્સીસ એનું સાયન્ટિફિક નામ છે વિસ્તૃત અભ્યાસ કરીએ તો એમાં છે કે વડનું ઝાડ બહુ મોટું અને ઘટાદાર હોય છે તે ઝાડને પૂજ્ય માનેલું છે વડ સાવિત્રીના વ્રત વખતે તરુણી કુમારિયુકાઓ આ ઝાડની પૂજા કરે છે આ ઝાડની શીતળ છાયામાં હજારો માણસો ઉનાળામાં આશ્રય લે છે ગુજરાતમાં નર્મદા નદીના કાંઠે શુક્લતીર્થ પાસે મોટો જૂનો કબીરવડ છે તો ગુજરાતમાં ક્યાં કબીરવડ આવેલ છે તો નર્મદા નદીના કાંઠે શુક્લ તીર્થ પાસે તેને સાડા ત્રણસો વડવાઈઓ છે આ વડની નીચે પાંચ હજાર માણસો આરામ લઈ શકે છે વડના ઝાડના ડાળમાંથી વડવાઈઓ ફૂટીને જમીન તરફ વધતી જઈ જમીનમાં મૂળ નાખે છે જેથી વડનો વિસ્તાર વધતો જાય છે વડની વડવાઈનું દાંતણ કરવાથી દાંત મજબૂત રહે છે અને ચોખ્ખા થાય છે અને સડતા નથી તો આ વડનું દાંતણ અતિ ઉપયોગી છે ત્યારબાદ આપણે બાવળનું દાંતણ જોયું શારીરિક શક્તિ મેળવવા પતાશામાં વડનું દૂધ એકઠું કરી રોજ તાજું ખાઈ જવું આગળ જોઈએ ધાતુ વિકારોમાં વડનું દૂધ ઉત્તમ છે તેના પાનના પતરાળા બનાવવામાં આવે છે વડનું દૂધ સૂર્યોદય પહેલાં જ મેળવી શકાય છે કલકત્તા પાસે હાવડા બોટનિકલ ગાર્ડનમાં વડનું મોટામાં મોટું ઝાડ આવેલું છે તો વડનું મોટામાં મોટું ઝાડ ક્યાં આવેલું છે તો કલકત્તા પાસે હાવડા બોટનિકલ ગાર્ડનમાં અને ગુજરાતમાં કહીએ તો સૌથી મોટું વડ ક્યાં આવેલ છે શુક્લતીર્થ નર્મદા જિલ્લામાં શુક્લતીર્થમાં નર્મદા કાંઠે આવેલ છે આગળ જોઈએ વચનાગ વચનાગ હિન્દીમાં એ કહેવાય ગ્લોરિયોસા સુપેરબા એનું સાયન્ટિફિક નામ છે વિસ્તૃત અભ્યાસ કરીએ તો એમાં છે દેશ તથા સાતપોડા પર્વતમાં આના છોડ ઘણા પ્રમાણમાં થાય છે જુજ જ ચોમાસામાં જોવા મળતી વેલ છે આના ફૂલ લાલ પીળા ખૂબ સુંદર હોય છે તેના મૂળ દૂધ જેવા સફેદ હોવાથી તેનો દૂધીઓ વચનાક પણ કહેવાય છે ગામડામાં આને વડવાડીઓ કહે છે તો વડવાડીઓ કઈ વનસ્પતિને કહેવાય છે તો વચનાગને તેના મૂળ ઘણા ઝેરી તથા તેને વચનાક કહે છે એના મૂળ ઝેરી હોવાના કારણે એને આપણે વચનાક કહીએ છીએ મૂળ કાળા તથા વજનદાર શ્રેષ્ઠ હોય છે તેનો લેપ ઘણા રોગો પર અસર કરે છે સંધિવાની વેદના પર લીમડાના રસમાં તેના ફળ ઘસીને ચોપડવાથી રાહત થાય છે બળતરાવાળા તાવમાં પરસેવો લાવી તાવ ઉતારવા માટે ત્રિભુવન કીર્તિ મૃત્યુજય કેતુ વગેરે રોગોમાં તે વપરાય છે તેના ફૂલ રંગબેરંગી ઘણા રૂપાળા હોય છે તેના ફળ ઘરના છાપરે નાખવાથી ઘરમાં કલેશ લડાઈ ઝઘડા થાય છે એવી માન્યતા છે તો લડાઈ ઝઘડા સાથે કઈ વનસ્પતિ સંકળાયેલ છે તો વચ્ચનાક આગળ જોઈએ ઝેરી હોવાથી વેદ સિવાય આ જાણકાર સિવાય કોઈએ ઉપયોગ કરવો નહીં અતિ ઝેરી હોય છે વચનાગ એટલે જેનું નામ છે વચનાગ આગળ જોઈએ વાવડિંગ વાર્યા વેદ એમ્બિલિયા રેબીસ છે રેબીસ એનું સાયન્ટિફિક નામ છે વાવડિંગનો છોડ ઊંચો પાંચ ફૂલ જેટલો વધે છે તેના પાન પાંચ આંગળા લાંબા તથા ત્રણ આંગળા પહોળા હોય છે તેના ઝાડ પર આવતા ફળના ગુચ્છન વાવડિંગ કહે છે વાવડિંગ કૃમિનાશક હોવાથી બાળકોમાં વધારે વપરાય છે સામાન્ય રીતે પેટમાં કૃમિ ન પડે તે માટે બાળકોને પેટમાં કૃમિ ન પડે તે માટે બાળકોને દૂધમાં ચાર પાંચ દાણા ઉકાળીને ગાળીને પાવામાં આવે છે ચપટા કૃમિઓને તે સારી રીતે નષ્ટ કરે છે મધ સાથે વાવડિંગ મેળવી રોજ એક ચમચી લેવાથી પેટના વિકારો થતા નથી અને ઘડપણ પણ જલ્દી આવતું નથી તો વાવડિંગ વનસ્પતિઓનું આપણે સેવન કરવું જોઈએ વાવડિંગ એક વિશાળ જાડી સૂપ આકારની વેલ છે આગળ જોઈએ તો વિકળો વિકળો એને હિન્દીમાં કહેવાય મિટેનસ એમ ગીનાટા એનું સાયન્ટિફિક નામ છે તો વિસ્તૃત અભ્યાસ કરીએ ઘણી ડાળીઓ વાળું સૂપ ઉપરની નાની કાળી લાલ બદામી રંગની પાન લંબગોળ લીસા ચડકતા અને સુવાળા હોય છે કાંટામાંથી પાન નીકળતા હોય તેમ દેખાય છે ડિસેમ્બર ફેબ્રુઆરી દરમિયાન ફૂલ આવે છે પાન કમળાના રોગથી અક્ષીર દવા તરીકે વપરાય છે તો કોનો ઉપયોગ કમળાના રોગના ઉપચાર માટે થાય છે તો વિકળો છાલને વાટી રંડીવાળા તેલ માથામાં નાખવાથી દુખાવામાં તેમજ પાનની રાખ અને ઘીનું મિશ્રણ ચામડીના ચીરા વાઢિયા ઉપર લગાડવાથી તે મટે છે ત્યારબાદ આગળની વનસ્પતિ વીંછી કાંટો ખોલકી અને હિન્દીમાં કહેવાય એકિલીફા ઇન્ડિકા એનું સાયન્ટિફિક નામ છે સર્વત્ર જોવા મળતો આ નાનો છોડ ઋતુ મુજબ દર વર્ષે ઊંઘતો કરતાં તેના પર્ણદંડ વધુ લાંબા હોય છે ઘણી બધી ત્રાસી અને મુલાયમ વાળવાળી ડાળીઓ ધરાવે છે બે ફૂટ જેટલી ઊંચાઈ હોય છે આ છોડમાં એકાઇલિનિન નામનું આલ્કલોઇડ હોય છે તો કઈ વનસ્પતિમાં એકાઇલિનિન નામનું આલ્કલોઇડ હોય છે તો વીંછી કાંટો છોડ ઉધરસ મટાડનાર રેચક મૂત્ર પ્રવાહ સહેલો કરનાર હોય છે અસ્થમા ન્યુમોનિયા રૂમિટીઝમ પર તેનો ઉપચાર પ્રચલિત છે તેના પાનના રસને આદુમાં રસ સાથે લેતા પેટમાંના કૃમિનો નાશ થાય છે તો આ ઉપયોગ આપણે જોઈ ગયા શંખપુષ્પી આગળની વનસ્પતિ શંખપુષ્પી હિન્દીમાં એ કહેવાય ઇવોલબુલસ એલિસિનોઇડ્સ એનું સાયન્ટિફિક નામ છે ઇવોલબુલસ એલિસિનોઇડ્સ એનું સાયન્ટિફિક નામ છે નાનો છોડ પડતર રેતાળ જમીનમાં પથરાયેલો જોવા મળે છે પાન ભાલાકાર અને ફૂલ સફેદ જામલી રંગના હોય છે આંખો છોડ ઉપર સૂક્ષ્મ રૂવાટી હોય છે પાનનો અર્થ જ્ઞાનતંતુ માટે તીવ્ર શક્તિવર્ધક અને તાવરોધક છે પાનની ધૂણી દમ અને શ્વાસના રોગોમાં ઉપયોગી છે આજની અંતિમ વનસ્પતિ આપણે જોઈએ તો સતાવરી છે સતાવર વૈજ્ઞાનિક નામ એસ્પાર્ગસ રિકિમોસસ એનું સાયન્ટિફિક નામ છે સતાવરી વેલા કાંટાવાળા બે થી ચાર ફૂટ ઊંચા વધે છે તેના પર સુવાના છોડ જેવા પાન ઝીણા પાતળા આવે છે ડાળીના મૂળથી છોડવા સુધી બંને બાજુ પાન તાંત જેવા ફેલાયેલા રહે છે તેના પર સફેદ રંગના નાના સુવાસવાળા ફૂલો આવે છે તેના છોડ પર ઝીણા કાંટા હોય છે ચણીબૂર જેવા નાના ફળ આવે છે જે પાકેથી લાલ થઈ જાય છે એના સો હજાર મૂળો હોય છે જે સીંગો જેવા હોય છે આ મૂળ દવામાં વપરાય છે આગળ જોઈએ તો એમાં છે સતમૂળિયા સહસ્ત મૂડી તેનું નામ તેના મૂળો પરથી પડ્યું છે તો કઈ વનસ્પતિને સતમૂળિયા કે સહસ્ત કહે કહેતો સતાવરી મૂળ ખોદવાથી સૂતરના તાંતણાના ઝુમકા જેવા ઝુમકા નીકળે છે મૂળ પરથી પીળી પાતળી છાલ કાઢી નાખવાથી અંદર સફેદ રંગની સિંગ જોવા મળે છે તે મધુર લાગે છે જનની જનનીને દૂધ વધારવા તેનો પાવડર દૂધમાં પીવડાવવો જોઈએ પુષ્ટિ તથા ધાતુ વૃદ્ધિ માટે દૂધમાં એક ચમચી ચૂર્ણ ઉકાળીને નિત્ય પીવાથી ફાયદો થાય છે રક્ત શુદ્ધિ માટે તેનું સરબત બનાવી વપરાય છે તો આજે આપણે દસ અતિ મહત્ત્વની વનસ્પતિઓ જોઈ ને આગળના વિડીયોમાં હવે થોડીક જ વનસ્પતિઓ લગભગ પંદરથી વીસ વનસ્પતિઓ બાકી છે ત્યારબાદ આપણી આ વનઔષધિની સિરીઝ પૂર્ણ થશે અને વન્યજીવ પ્રશ્ન મંચ આપણે શરૂ કરવાના છીએ તો આશા છે આજનો આ વિડીયો ગમ્યો હશે આપણે અને આવનાર ફોરેસ્ટની પરીક્ષામાં અતિ મહત્વનું સાબિત થશે તો મળીએ નવા વિડીયોમાં નવી વનસ્પતિઓ વ્યવસ્થા ત્યાં સુધી જોડતા રહો અને જોડાયેલા રહો ત્યાં સુધી મળીએ આપણે નવા વિડીયો મિત્રો સ્વાગત છે આજનો આ વિડીયોમાં આજે આપણે વનઔષધિનો દસમો ભાગ છે અને આ પછી એક જ ભાગ બનશે અને આપણે વનઔષધિ પૂર્ણ થઈ જવાની છે ત્યારબાદ આપણે વન્યજીવ પ્રશ્નમંચના વિડીયો બનાવીશું અને અંતે જે મહત્વની બાબતો છે વનરક્ષકને લગતી તેનો પણ અભ્યાસ કરીશું શરૂ કરીએ આજનો આ વિડીયો આજની આપણી પ્રથમ વનસ્પતિ છે સિકાકાઈ હિન્દીમાં સિકાકાઈ કહેવાય એકાસિયા સિનુટા એનું સાયન્ટિફિક નામ છે તો એનું થોડુંક વિસ્તૃત અભ્યાસ કરીએ તો એમાં છે વેલાની જેમ આધાર સાથે ચડતું મધ્યમ મધ્યમાંકારનું વૃક્ષ જંગલમાં થાય છે તેની સિંગોમાં રેનિન પુષ્કળ પ્રમાણમાં હોય છે તો કઈ વનસ્પતિમાં રેનીન પુષ્કળ પ્રમાણમાં હોય છે તો સિકાકાઈમાં ઉપરાંત વસ્તુઓને સ્વચ્છ કરવાના ગુણધર્મો હોવાથી તેનો ઉકાળીને મેળવેલો અર્ક સ્ત્રીઓના વાળ ધોવામાં અને સાબુ તેમજ શેમ્પુની બનાવટમાં પુષ્કળ પ્રમાણમાં થાય છે પાન અને થોડા ફળનો ઉકાળો ઓછી માત્રામાં ગાળીને રાહત આપનાર તથા વધુ માત્રામાં રેચક અને ઉલટી કરાવનાર તરીકે વપરાય છે તો આપણે સિકાકાઈનો અહીંયા ઉપયોગ જોયું તેમાં રેનીન નામનું તત્વ હોય છે તે આપણી માટે ખાસ મહત્વનું બની રહે છે આગળ જોઈએ સર્પગંધા હિન્દીમાં એને ચાંદ કહેવાય રિવોલ્ફિયા સર્પેન્ટિના એનું સાયન્ટિફિક નેમ છે તો એનો વિસ્તૃત અભ્યાસ કરીએ નાનો રૂવાટીવાળો છોડ બગીચા ઘર આંગણે ઉછેરવામાં આવે છે એક ગાંઠ ઉપર પાન ચક્રાકાર અને આધાર પણ સાંકડા હોય છે ફૂલ સફેદ અને ગુલાબી તથા ગુચ્છામાં થાય છે અહીં જૂજ જોવા મળે છે શોભાના છોડ તરીકે કુંડામાં પણ ઉછેરવામાં આવે છે મૂળ નિંદ્રકારી પીડાકાર ઉન્માદમાં ખાસ અસરકારી રક્ત સ્ત્રાવ ઘટાડવામાં અસરકારક છે તો આ આના મૂળના ઉપયોગ થયા ત્યારબાદ મૂળનો ઉકાળો કષ્ટ પ્રસુતિમાં ગર્ભાશયનું હલનચલન વધારવા આંતરડાના દુખાવામાં અને પાનનો રસ આંખની કીકીની છારી મટાડવા માટે વપરાય છે અહીંયા ખાંખની લખાઈ ગયું છે પણ આંખની કીકીની છારી જે હોય છે તે મટાડવા માટે ઉપયોગ થાય છે તો સર્પગંધા અતિ મહત્વની વનસ્પતિ છે આગળ જોઈએ સપ્તપર્ણી છાલિત એને હિન્દીમાં કહેવાય અંગ્રેજીમાં ડેવિલ્સ ટ્રી વૈજ્ઞાનિક નામ એલોસ્ટિના સ્કોલેરીસ એનું સાયન્ટિફિક નામ છે એનો વિસ્તૃત અભ્યાસ કરીએ તો સપ્તપર્ણી ઝાડ બહુ જ મોટું હરિયાળું હોય છે વૃક્ષની ડાળીઓ પાંદડા વગેરેમાં સફેદ દૂધ જેવા કડવો રસ અને છાલ ખરબચડી અને ઘેરી રાખોડી હોય છે જેવા સદાહરિત ઝડપથી વધતું વૃક્ષ છે વૃક્ષની સૂકવેલી છાલ અતિસાર મરડા તથા મલેરિયાના તાવમાં ઉપયોગી છે ચામડીના રોગો માટે પણ લાભદાયક છે દરેક ભાગ કડવો હોય છે તો અહીં આપણે સપ્તપર્ણીનો અભ્યાસ કરી લીધો છે ત્યારબાદ આગળ વધીએ સમુદ્ર શોક જે આપણે ચોથા નંબરની આજની વનસ્પતિ અને ટોટલમાં ગણીએ તો ચોરાણું નંબરની વનસ્પતિ છે સમંદર શોક એને હિન્દીમાં કહેવાય આર્ગેરિયા નરવોસા સાયન્ટિફિક નામ છે મોટી સફેદ રસ્તા જાડી વેલ મોટા પાન તથા આછા તથા ગુલાબી રંગના ફૂલ સાથે જોવા મળે છે જે બગીચામાં ઉછેરવામાં આવે છે પાન હૃદય આકાર મોટા ઉપર લીલા રૂમાટી રહિત નીચે સફેદ સૂક્ષ્મ વાટીયુક્ત મૂળનો રસ મૂળનો જે રસ હોય છે તે સંધિવામાં ઉપયોગી છે ચેતાતંત્ર ઉપર અસર કરે છે ચામડીના રોકો મટાડવા ઘાર ઉજવવા તેમજ ટોનિક તરીકે ઉપયોગ થાય છે તો ટોનિક તરીકે કઈ વનસ્પતિનો ઉપયોગ થાય છે તો સમુદ્ર શોખનો આગળની વનસ્પતિ છે સલાઈ સલાઈ હિન્દીમાં એ કહેવાય બોસ્વેલિયા સેરેટા એનું સાયન્ટિફિક નામ છે એનો વિસ્તૃતથી અભ્યાસ કરી આપણે તો પીળાશ પરથી સફેદ છાલ પાદળા ફોતરા સ્વરૂપે સમગ્ર થડ પરથી ઉગતી જોવા મળતું આ વૃક્ષ ત્રીસથી પાંત્રીસ ફૂટ ઊંચું જંગલમાં સમૂહમાં જોવા મળે છે હંમેશા દવ લાગતા જંગલોમાંથી ધાવડો અને સાદર સાથે ખાસ જોવા મળે છે તેના બીજ હલકા અને પાંખોવાળા હોય છે તેમાંથી નીકળતો ગુંદર ગમ રેજીન પ્રકારનું હોય છે ધૂપ અને અગરબત્તીમાં ઉપયોગી હોવા ઉપરાંત તેનો ધુમાડો જંતુનાશક ગણાય છે લીંબુનો રસ અને ટોપરાના તેલ સાથે ગુંદર મેળવી બનાવેલ મલમ ચામડીના ગ્રુપ્ત રોગો પણ ઉપયોગી થાય છે તો આપણે સલાઈનો ઉપયોગ જોઈ ગયા એનો બોસવેલિયા સેરેટા એનો સાયન્ટિફિક નામ છે એ આપણે યાદ રાખવું પડશે ત્યારબાદ સરગવું આપણે સામાન્ય રીતે સરગવો જોઈએ છે તેની શીંગો આવે છે જેનો આપણે શાક તરીકે પણ ઉપયોગ કરીએ છીએ સહજના એને હિન્દીમાં કહેવાય વૈજ્ઞાનિક નામ મોરિંગા ઓલી ફેરા એનું સાયન્ટિફિક નામ છે સરગવાનું ઝાડ ઘણું જ બરડ એટલે જ જલ્દી તૂટી જાય તેવું હોય છે તેના કુમળાપાન ફૂલ શીંગોનું શાક થાય છે વાયુની વ્યાધિઓમાં તે સારું કામ આપે છે વહેતા કાનમાં સરગવાના સૂકવેલા ફળનો પાવડર નાખવાથી મટે છે સરગવાના મૂળનો કાઢો કરી પીવાથી પથરી તૂટે છે તો કઈ વનસ્પતિનો મૂળનો કાઢો કરવાથી પથરીના રોગમાં રાહત મળે છે તો સરગવાનું ત્યારબાદ માણસના હાડકાને મજબૂત કરવા માટે તથા લંબાઈ વધારવા માટે સરગવાના સીંગનો શાક અતિ મહત્ત્વનો છે આપણે હાઈટ વધારવા માટે તેમજ હાડકાને મજબૂત કરવા માટે સરગવાનો ઉપયોગ થાય છે આગળ જોઈએ સીતાફળ જે આપણે ખાધેલ જ છે સરીફા એને હિન્દીમાં કહેવાય એનોના સ્કુમોસા એનું સાયન્ટિફિક નામ છે સીતાફળનું સૂપ બધે થાય છે તેનું ઝાડ દસ ફૂટ જેટલું ઊંચું હોય છે તેના પાન આંસો પાન જેવા હોય છે ચાર પાંચ વર્ષે ફળે તેના ઉપર ફૂલો શ્રાવણ માસથી આસો સુધી અને ફળ આંસો તક બેસે છે ફળમાંથી મીઠો સ્વાદિષ્ટ ગર્ભ નીકળે છે બી કાળા હોય છે સીતાફળ ઘણું ઠંડુ છે તેથી તેને સીતાફળ કહે છે સીતાફળ કેમ કહેવાય એને તો એ અતિ ઠંડુ હોવાના કારણે સીતાફળ પૌષ્ટિક અને પિત્તનાશક છે માથામાં પડેલી જૂ તથા લીખો મારવા માટે તેના બીનો ઉપયોગ થાય છે તો માથામાં પડેલી જૂ તથા લીખો મારવા માટે કઈ વનસ્પતિના બીનો ઉપયોગ થાય છે તો સીતાપળનું બી ચૂર્ણ કરવું પછી પાણીમાં મેળવી માથે ચોપડવું આપણે આંખોમાં જવા દેવું નહીં પછી માથે ઘટ કાપડા બાંધી રાખવાથી બધી જીવ મરી જશે આના કેવી રીતે ઉપયોગ કર્યો એ દર્શાવેલ છે ત્યારબાદ અઠ્ઠાણું નંબરની આજની આઠ નંબરની વનસ્પતિ છે સાટોડી હિન્દીમાં એ સાટોડી કહેવાય બોરી બો બોરેવિયા ડિફુસા એનું સાયન્ટિફિક નામ છે જમીન ઉપર ફેલાતી રસદાર વનસ્પતિ દરેક જગ્યાએ જોવા મળે છે જેના પાન અનિયમિત જોડીમાં દરેક ગાંઠ ઉપર લંબ ગોળ અને જાડા હોય છે જાંબલી રંગના ફૂલ બારેમાસ જોવા મળે છે મૂળનો ઉપયોગ દમ પેટના દર્દો કમળો મસા હૃદયરોગ કપ માટે દવામાં વપરાય છે પાનમાં પુનર્જીવન નામનો આલ્કલોઇડ હોય છે પુનર્જીવન નામનો આલ્કેલાય કઈ વનસ્પતિમાં થાય છે તો સાટોડીમાં જે મૂત્રવિરચક છે અને જલંધર કમળો અથવા પ્રમેયમાં તે વપરાય છે આગળની વનસ્પતિ છે સુખડ ચંદન હિન્દીમાં એને ચંદન કહેવાય સેનેટેલમ આલ્બમ એનું સાયન્ટિફિક નામ છે તો આપણને એવું પ્રશ્ન પૂછે છે કે આમાંથી કઈ વનસ્પતિનું નામ સુખડ છે ને ત્યાં આપે કે ભાઈ ચંદન બીજા ઓપ્શન એ આપી શકીએ તો આપણે યાદ રાખવું કે સુખડનું અન્ય નામ ચંદન છે અથવા ચંદનનું બીજું નામ સુખડ છે એમ યાદ રાખવું મધ્યમ કદનું સદાહરિત વૃક્ષ પાનખર ભેજવાળા જંગલોમાં જોવા મળે છે તેનું થડ કાળું હોય છે તો ચંદનનું થડ કાળું હોય છે ડાળીઓ નીચે તરફ ઝૂકેલી છાલ કાળી ખરબજડી તથા પાન સામ સામે ચળકાતા હોય છે આથા જાંબલી રંગના ફૂલ તથા જાંબલી કાળા રંગના ફળ થાય છે પાકટ લાકડા તથા મૂળના ભાગમાં સુગંધિત દ્રવ્ય હોય છે પંદર વર્ષે પરિપક્વ થાય છે પરંતુ ચાલીસ વર્ષનું ચંદન ઉત્તમ ગણાય છે કેટલા વર્ષનું ચંદન ઉત્તમ ગણાય છે એવું પ્રશ્ન નીકળી શકે તો ચાલીસ વર્ષનું લાકડું પાણીમાં ઘસી માવો બનાવી માથાનો દુખાવો તાવ સોજો દર્દ દૂર કરવા તેમજ તેલ પ્રમેહ પેશાબની નળી કોથળીનો સોજો અને પથરીના દર્દમાં વપરાય છે તો આપણે જોઈ ગયા ચંદન સેન્ટ્રેલમ આલ્બમ એનું સાયન્ટિફિક નામ છે અન્ય નામ સુકર છે આજની અંતિમ વનસ્પતિ છે હળદર હલ્દી ક્યુરેકુમા લોંગા એનું સાયન્ટિફિક નામ છે ક્યુરેકુમા લોંગા હળદરનો છોડ ત્રણ ચાર ફૂટ ઊંચો હોય છે તે વરસાયું છે આધુનિક જેમ લીલી હળદર ગાંઠિયા જમીનમાં મૂળ સાથે થાય છે તેના પાન કદલીના છોડ જેવા હોય છે હળદરનો રંગ પીળો હોય છે લીલી હળદર કચુંબર તરીકે ખવાય છે કઈ હળદર કચુંબર તરીકે ખવાય છે તો લીલી રક્ત શુદ્ધિ થઈ શકે છે આપણા ખોરાકમાં હળદર દરરોજ વપરાય છે હળદર પિત્ત નિર્માણ કરે છે કઈ વનસ્પતિ પિત્તનું નિર્માણ કરે છે તો હળદર શરીરમાં પિત્ત એ અગ્નિ સ્વરૂપ છે તેથી હળદર જીવન તત્વ આપતો પદાર્થ છે વાગેલા ઘા ઉપર વહીતું લોહી બંધ કરવા હળદરનો ઉપયોગ થાય છે તો ઘાને રૂઝાવા અથવા લોહી બંધ કરવા કઈ વનસ્પતિનો ઉપયોગ થાય છે તો હળદરનો કૂતરું કરડે ત્યારે બેઠેલા દાંત ઉપર હળદર અને લાલ મરચું દાબી દેવાથી હડકવાનો ભય દૂર કરી શકાય છે તો આથી મહત્વનો ઉપયોગ છે કૂતરું કરડે ત્યારે ત્યાં જે ડાઘ આપણને બેસી જાય દાંતના લાલ મરચું અને હળદર દાબી દઈએ તો હળગવાનો ભય રહેતું નથી આગળ જોઈએ મૂત્ર માર્ગના બધા દર્દો પર હળદર સારું કામ કરે છે નેત્ર રોગ સોજા ઉપર ખાંસી ઉપર તેમજ શરદીમાં સારું કામ કરે છે હળદર એ સલ્ફા ડ્રગ જેવું કામ પૂરું પાડે છે સલ્ફા ડ્રગ કઈ વનસ્પતિ સાથે સંકળાયેલ શબ્દ છે અથવા કઈ વનસ્પતિને સલ્ફા ડ્રગ પણ કહેવાય તો હળદરને તો અહીં આપણે વનસ્પતિઓ પૂર્ણ થઈ ગઈ છે સો સુધીની આગળ હવે આઠ દસ વનસ્પતિઓ બાકી છે તેનું ટૂંક જ સમયમાં વિડીયો અપલોડ કરીશ ત્યાં સુધી ચેનલ સાથે જોડાયેલા રહો જોડતા રહો મળીએ નવા સ્વાગત છે આજનો આ વિડીયોમાં આજે આપણે વનૌષધિઓના અંતિમ વિડીયો છે આ અગાઉ આપણે દસ જેટલા ભાગ બનાવીને પ્લેલિસ્ટમાં અપલોડ કરી દીધેલ છે તો આપ ત્યાં જઈને તે પણ નિહાળી શકો છો આજનો આ વિડીયો અંતિમ છે આજે છ કે સાત જેટલી વનસ્પતિઓ છે તેનો અભ્યાસ આપણે કરવાના છે અને આ બાદ આપણે વન્ય જેવો પ્રશ્નમંચ અને અન્ય જે વનરક્ષકને લગતા પ્રશ્નો છે તેની પ્લેલિસ્ટ બનાવીને અપલોડ કરવાના છે વિડીયો તો જોડાયેલા રહો ચેનલ સાથે તો શરૂ કરીએ આજનો આ વિડીયો આજની પ્રથમ વનસ્પતિ છે હર ડે એકસો એક નંબરની વનસ્પતિ આ છે હિન્દીમાં હર ડે કહેવાય વૈજ્ઞાનિક નામ ટર્મિનાલિયા ચેબુલા એનું સાયન્ટિફિક નામ છે ગુજરાતના વનોમાં વૃક્ષો જોવા મળે છે નાની કાચી હરડે ઝાડ પરથી ખરી સુકાઈ જાય છે તે હિમજ અથવા બાલહળે કહેવાય છે તો જે હરડે નાની કાચી હોય અને ઝાડ પરથી ખરી જાય તેને હિમજ અથવા બાલહરડે કહેવાય તો હિમજ શબ્દ કઈ વનસ્પતિ સાથે સંકળાયેલ છે તો હરડે સાથે પરિપક્વ મોટી હરડે સુરવારી કહેવાય છે પરિપક્વ હોય તે સુરવારી કહેવાય લાંબી વજનદાર પાણીમાં ડૂબવાવાળી તથા બેથી વધારે તોલા વજનવાળી હરડે શ્રેષ્ઠ છે તો કેટલા તોલાથી વધારે વજનની હરડેને શ્રેષ્ઠ ગણવામાં આવે છે બેથી વધારે જેમ વધારે વજન તેમ કિંમત કિંમતી મનાય છે હરડેને માતા તુલ્ય કહીએ છીએ જેની મા મરી જાય તેની મા હરડે છે તો કઈ વનસ્પતિને માતા તુલ્ય ગણવામાં આવે છે તો હરડેની આગળ જોઈએ માંની મમતાની જેમ હરડે માવજતથી બાળક સ્વસ્થ રહે છે બાળકો માટે કઈ વનસ્પતિ શ્રેષ્ઠ ગણાય છે તો હળદે હળદેના સેવનથી તંદુરસ્તી મળે છે હરડેની સાત જાતો હોય છે તે બધી જ ઉપયોગી છે હરડેની કેટલી જાત હોય છે તો સાત હરડેનો ખાસ ઉપયોગ વિરેચન ઝાડો સાફ લાવવા માટે થાય છે આ સિવાય તેનો અનેક ઉપયોગો છે વિરેચક બધી દવાઓમાં તે શ્રેષ્ઠ માની છે કારણ કે તેનો ગ્રાહી ગુણ હોવા છતાં વિરેચનનું કાર્ય અદ્ભુત છે જેથી તે વિરેચન સિવાય આંતરડાને બળવાન બનાવે છે કઈ વનસ્પતિ આંતરડાને બળવાન બનાવે છે તો હરડી આગળ જોઈએ મરેલા ઢોરના ચામડાને મજબૂત નરમ બનાવવા માટે તેનું પાણી વપરાય છે તો પછી જીવતા આંતરડાના સ્નાયુઓને તો તે વધારે બળ અને કુમાસ આપે જ ને નવા પણ સુંદર સુલામય સૂક્ષ્મ રૂવાટીયુક્ત હોય છે તો હા થયા હરડેના ઉપયોગ આમાંથી એક પ્રશ્ન વીતેલ આપણી બે હજાર બાવીસની વનરક્ષકની પરીક્ષા હતી તેમાં પૂછાયું હતું કે કઈ વનસ્પતિની માતા તુલ્ય ગણવામાં આવે છે તો તે છે હરડે આગળની વનસ્પતિ જોઈએ કુંવરપાઠું કુંવરપાઠું છે એકસો બે નંબરની વનસ્પતિ એલુઆ એને હિન્દીમાં કહેવાય એલુવા વેરા બાર્બાડોસ એનું સાયન્ટિફિક નામ છે કુવરપાટું સદા લીલું રહેતું બારીમાં સર્વત્ર ઉપલબ્ધ છે તો કયું છોડ અથવા શુભ હંમેશા લીલું રહે છે તો કુંવરપાટું તેના પાનના અંદરનો પોચો ગર્ભ આયુર્વેદિક ચિકિત્સા પદ્ધતિમાં ઉપયોગમાં લેવામાં આવે છે આનો ઉપયોગ ઔષધીય યોગો અને સૌંદર્ય પ્રસાધન સામગ્રીઓ બનાવવા વપરાય છે કુંવાર પેટના અને કબજિયાતમાં ગુણકારી શીતળ દીપન પાવન અને છે રસ શીતળ હોવાથી દાજ્ય ઉપરની બળતરા અટકાવે છે આંખો માટે ગુણકારી રસાયણ બળવર્ધક રક્ત વિહાર વિકાર અને ચામડીના રોગોનો નાશ કરે છે તો આ પ્રશ્ન બની શકે કે ચામડીના રોગો સાથે કઈ વનસ્પતિ સંકળાયેલ છે અથવા ચામડીના રોગોના ઉપચાર માટે કઈ વનસ્પતિનો ઉપયોગ કરવામાં આવે છે તો કુંવરપાટુ એનું વૈજ્ઞાનિક નામ છે એલુયાબેરા બાર્બાડોસ આગળ જોઈએ ઈસબુલ પેન્ટાગો ઓવાટા એનું સાયન્ટિફિક નામ છે ઈસબુલ તેના બીજ અને ભૂસા માટે વિશ્વ વિખ્યાત છે તેના બીજ અને ભૂસાનું કબજિયાત પેટના વિકારોમાં ઔષધીય રીતે ઉપયોગી છે તેના બીજના તેલમાં કેલેસ્ટ્રોલ ઓછા કરવાના ગુણો ધરાવે છે તો અહીંથી આ મહત્વનો પ્રશ્ન નીકળે કે કઈ વનસ્પતિના બીજનો ઉપયોગ કોલેસ્ટ્રોલ ઓછું કરવા માટે થાય છે તો ઈજબગુલના તેના બીજ અને ભૂસાનો ઉપયોગ કબજીયાત પેટના વિકારોમાં ઔષધીય રૂપે ઉપયોગી છે અહીંથી ઈઝ વાત ત્યારબાદ છે ફુદીનો મેન્થોલ મિન્ટ એનું હિન્દીમાં નામ છે મેન્થા આર્વેન્સીસ એનું સાયન્ટિફિક નામ છે એનો વિસ્તૃત અભ્યાસ કરીએ તો ફુદીનો ભારતમાં સર્વ થાય છે જે ખાદ્ય પદાર્થ અને ઔષધિ રૂપે કરવામાં આવે છે જેની અનેક પ્ર જાતિઓ પ્રજાતિઓ છે ફુદીનાના તેલનો ઉપયોગ મુખ્યત્વે ઔષધીય ખાદ્ય અને સૌંદર્ય પ્રસાધન સામગ્રીમાં ઉપયોગમાં લેવામાં આવે છે તો કઈ વનસ્પતિનું તેલનો ઉપયોગ ઔષધિ ખાદ્ય અને સૌંદર્ય પ્રસાધનમાં ઉપયોગમાં લેવાય તો ફુદીનાના તેલનો આગળની વનસ્પતિ જોઈએ આ લગભગ આપણી અંતિમ વનસ્પતિ જ છે લેમન ગ્રાસ એકસો પાંચ નંબરની વનસ્પતિ છે નિંબુ ઘાસ પણ કહેવાય સાયબો સાયબોપોગોન પેન્ડુલસ એનું સાયન્ટિફિક નામ છે આ ઘાસમાંથી સુગંધિત તેલ મળે છે જે ઔષધિ રૂપે સૌંદર્ય પ્રસાધનો અને સાબુમાં ઉપયોગ થાય છે લેમન ઘાસનો ઔષધી અને સોડમ માટે ચામાં પણ ઉપયોગ થાય છે તો કઈ વનસ્પતિઓનો ચા બનાવવા માટે પણ ઉપયોગ થાય છે તો લેમન ગ્રાસ આપણે સામાન્ય રીતે યાદર રહી જાય તેમજ તેમાંથી તેલ પણ મેળવવામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણા ઔષધિની પુસ્તક પૂર્ણ થાય છે આપણે એકસો પાંચ જેટલી વનસ્પતિઓનો અભ્યાસ કરીને ટોટલ અગિયાર ભાગમાં વિડીયો અપલોડ કરેલ છે તો આપ તે જો આગળના વિડીયો ના જાય હોય તો જોઈ શકો છો મળી નવા વિડીયોમાં કંઈક નવું લાઈને વન્યજીવ પ્રશ્નમાં પણ આપણે અભ્યાસ કરીશું તો ટૂંક સમયમાં એના પણ વિડીયો અપલોડ કરીશ જોડતા રહો જોડાયેલા રહો અને મળી એ નવા વિડીયોમાં